જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. અચાનક આવ્યા હોય આપણે એમ કેટલા હરખથી કે ચાલો આપણે પ્રોગ્રામમાં બેસીએ, તો અચાનક આપણો મારાથી તો હું તો પિક્ચર જોવા ગયો તો મને ફ્રેક્ચર થઈ ગયું હતું, હજી એનું નિશાન છે કાંડે. ગેલેક્સી સિનેમા મારું ઘરનું કહેવાય એવું સિનેમા, પિક્ચરનું નામે યાદ છે જીઆઈ જો રાઇઝ ઓફ ધ કોબરા. કારણ કે અને મેં પિક્ચર પૂરું કર્યું હતું, કારણ કે ત્યારે ખબર નહોતી ફ્રેક્ચર છે. પછી આમ હાથ ઊંચો કરવા ગયો ત્યારે ખબર પડી કે આ તો ઊંચો જ નથી થતો. એટલે મેં જે ડૉક્ટર સાહેબને ફોન કર્યા, આજે એ દુનિયામાં નથી અત્યારે, સમ્રાટ બુદ્ધ કરીને છે ત્યાં રાજકોટમાં હતા ઓર્થોપેડિક સર્જન, એ પોતે કોસ્મોપ્લેક્સમાં પિક્ચર જોતા હતા. મેં કીધું મને એવું લાગે છે કે હાથમાં કંઈક વધારે દુખાવો થઈ ગયો છે. મને કે ગાડી છે, એટલે મેં કીધું ના ગાડી તો નથી, હું તો બસમાં આવ્યો છું. તો મને કે કોઈક ફ્રેન્ડને કહીને જો કોસ્મોપ્લેક્સના પાર્કિંગમાં આવો ને તો હું પિક્ચર જોઉં છું, આવીને ફોન કરો બહાર આવું. એટલે તમે બે જણા પિક્ચર જોવા ગયા હોય, ડૉક્ટર ને દર્દી બંને, અને ત્યાં ત્યાં એ આવું કામ કરે એવું થઈ જાય. એટલે લાઈફ ઇઝ અનસર્ટેનિટી. પણ હું પોતે અંગત રીતે એવું માનું છું, આ મારી અંગત માન્યતા છે. આજનો જ મારો લેખ તમે જોયો હશે, તેમાં મેં મૂક્યું છે કે બધા જીવનનો હેતુ છે એમાં મોટાભાગે અધ્યાત્મની દુનિયામાં એ હેતુ મોક્ષ કહેવામાં આવે છે. એની સુભાષભાઈને આપણે સવાલે પૂછશું, કારણ કે એ એમના પ્રવાસી છે. પણ મને એવું લાગે છે કે મોક્ષી મૃત્યુનો હેતુ છે, કારણ કે મૃત્યુ વગર મોક્ષ મળી શકતો નથી. એટલે મૃત્યુ પછીનો દરવાજો જે ખુલે ત્યાં નિર્વાણ, મોક્ષ, પરમ બ્રહ્મ એવું બધું આવે. જીવનનો હેતુ જે છે, જેને આપણે શ્વાસ લેતું જીવન કહીએ છીએ, ધબકતું જીવન કહીએ છીએ, એ જીવનનો હેતુ મારા મતે આનંદ છે, જોય છે. હા, એ આનંદ પછી તમે બીજા સાથે વહેંચો એમ વધે છે, એ હું સ્વીકારું છું. એટલે કોઈ એમ માને કે જોય એટલે તો માત્ર મન મનભાવે એમ કરવા માંડું, એ આનંદ એટલા માટે નથી કે જ્યારે તમારા આનંદમાં બીજાઓ સહભાગી થાય છે તમારા આનંદને તો જ ગુણાકાર થાય છે. તમે સરસ ક્રિકેટની રમત રમો અને ઓડિયન્સ ફૂલ હાઉસ હોય અને આમ ચિલ્લાહટ થતી હોય ને ચિચિયારીઓ થતી હોય ત્યારે જ તમને રમવાની વધારે મજા આવે છે. આપણે હમણાં એવા મેચો જોયા જે ખાલી ઓડિયન્સમાં રમાતા હોય, એમાં કંઈ મેચ જેવું લાગે નહીં, બરાબર. પણ તમને ખબર હોય તો વચ્ચે તો પેલા ઓડિયો બધા ઊભા કરવા આવ્યા હતા, એટલે આમ ઓડિયન્સ તો અવાજ આવે, આમ ખાલી દેખાય તમને આખું ઓડિયન્સ, અને પાછળ બાબુ બાઉન્ડ્રી લાગે હા ઓ ઓ એવા અવાજ ઓડિયોમાંથી આવે. એટલે આપણે કૃત્રિમ અપલોઝ ઊભો કરવો પડે છે, કારણ કે એકચ્યુઅલી આનંદ ત્યારે જ છે જ્યારે તમારા આનંદમાં બીજા સહભાગી થાય. એટલે ક્રાઇમનો આનંદ એ આનંદ નથી, એટલે છેતરપિંડીનો આનંદ એ આનંદ નથી, એટલે ખૂન કરવાનો આનંદ એ આનંદ નથી, કારણ કે એમાં કોઈ સહભાગી નથી થઈ શકતું. આનંદ તો એ જ છે જેમાં બીજા લોકો શેરિંગ મોડ ઉપર આવે. એટલે જીવનના આનંદને એ રીતે જોનારી વ્યક્તિ સુભાષભાઈ છે. હું અહીં બહાર બધા ફોટા પડાવતા હતા ત્યારે કહેતો હતો કે તમે બને તો વિડીયોમાં સાંભળી લેશો, પણ સુભાષભાઈ હાથમાં આવવા દોહેલા છે. એ જુદા પ્રકારની જિંદગી જીવનારા વ્યક્તિ છે. અમે આ બહાર નીકળવામાં કે એમાં જો કે મને ક્રેડિટ મળે એના કરતાં નેહલબેનને જાજી મળે કે સુભાષભાઈ મોબાઈલ પણ રાખતા થયા, બાકી હમણાં સુધી તો મોબાઈલ નહોતા રાખતા. એ પ્રકારના ઋષિ છે. પણ પાછું કોફી શોપમાં બેસીને તમે એની સાથે પાંચ ટૂચકાઓ શેર કરી શકો, એટલે એવા ઋષિ નથી પાછા જેને કારણે આપણને એમ થાય કે ભાઈ આની સામે ક્યાં હવે કંઈ હીરો હિરોઈનની ફિલ્મોની વાતો કરવી, અમે તો સાથે પિક્ચરો જોવા ગયા છીએ. એટલે સુભાષભાઈ છે એ ભાવનગર રહે છે. જે મિત્રો નવા છે, જે ઓળખે જ છે, એમને તો કંઈ જરૂર નથી આ બધી કસરતની. પણ જે નવા છે એમને હું કહી દઉં કે સુભાષભાઈ ભાવનગર રહે છે. 20 વર્ષ પહેલાં અમે મળેલા, અમારી મુલાકાતને લગભગ 21 વર્ષ થવા આવ્યા ને સુભાષભાઈ. શું મનોજ શુક્લની શિબિરમાં પાલીતાણા મેં એમનું ઈમેલ આઈડી માગેલું, તેમણે આપેલું અઘોર 1 2 3. એટલે ખરેખર તો આ વેબ સિરીઝના જમાનામાં ચાલે એવી વ્યક્તિ છે કે અઘોર 1 2 3, આ તો ટાઇટલ છે કોઈક નવી વેબ સિરીઝનું. તો કારણ કે ત્યારે ઈમેલ આઈડીનો જમાનો હતો, મોબાઈલનો યુગ તો હતો નહીં અમે મળ્યા ત્યારે. એટલે પણ પછી અનાયાસે સાવ કોઈ વિના પ્રયત્ને, નહીંતર અમે ઓડમેન આઉટ છીએ બંને. અમે બંને એકબીજાની સાથે આટલો સરસ સમય વિતાવી શકીએ એ ઘણા લોકોને નવાઈ લાગતી હોય. રોનક, આ તમને પબ્લિશર તરીકે ટીપ આપું છું, સુભાષભાઈ પાસે હિમાલય પ્રવાસની બુક લખાવો. કારણ કે આવો માણસ હશે નહીં જે હિમાલય 40 વર્ષ જતા હશે એ બુક લખવાવાળા નહીં હોય. કારણ કે એ બધા એવા છે માણસો કે જે લોકો હિમાલયમાં 40 વર્ષ કાઢીને બેઠા હોય. તો એ મેં જોયું છે. તો સુભાષભાઈ મળવા ગયા તો સુભાષભાઈના પુસ્તકો અને બધું બાપુ જુએ, અને સુભાષભાઈ હમણાં સરસ રીતે, મેં નવભારતમાં સુભાષભાઈને જોડ્યા ત્યારે રોનકને ફોન મેં એમ જ કીધું હતું. મેં કીધું આમની પાસે ખજાનો છે, પણ એ ખજાનો કોમ્યુનિકેટ કરવાવાળા પ્રકાશકો હજી સુધી અમને મળ્યા નથી. એમના પુસ્તકો બહાર પડે ત્યારે એમને નહોતા મળતા, એવી હાલત હતી. એમને પોતાને લેખકને નહોતા આવતા પુસ્તકો હાથમાં. એટલે રોનક મને કહે કે તો આપણે હાજર જ છીએ, આપણે તરત બધા કરી નાખીએ. એટલે એમના
એક સાથે ત્રણેક પુસ્તકો છે. નવનીત સમર્પણમાં એમની પહેલા પાને કોલમ આવે છે, અનહદ બાની ને એ બધી, એના ત્રણ પુસ્તક કર્યા. જીવનનામાનું એક પુસ્તક કર્યું, એક હજી પાઇપલાઇનમાં છે. ભૂતકાળમાં તો એમણે બીજા પુસ્તકો જીબ્રાનના, ટાગોરના, સુફીઓના, જ્યોતિષના, તંત્રના આવા બધા લખેલા જ છે, બરાબર. પણ એ એના સાધક બાધક નથી, એટલે કંઈ તમે એવું માનતા હો કે જ્યોતિષ ને તંત્ર તો એમાં, જોકે ભીડ જાજી થાય, આ પાછળ છે એટલું ભરાઈ જાય કે આ સુભાષભાઈ હાથ જોવાના છે આજે, સુભાષભાઈ કપાળ જોવાના છે આજે, સુભાષભાઈ પછી એમાંથી વિદ્યા બતાવવાના છે આપણને સફળ થવાની, તો એમાં ભીડ જાજી થઈ. પણ એ કારણથી એવા પુસ્તકો નથી લખ્યા, એમણે તો શાસ્ત્રીય અભ્યાસ માટે એવા પુસ્તકો લખ્યા છે. તો આ એમનો પરિચય છે. મારા પરિચયની કાંઈ જરૂર નથી, મિત્રોની મહેફિલ છે. ઘણા બધા પરિચિત ચહેરાઓ અહીંયા હાજર છે. અમારા કિરીટસિંહ તો મને મળ્યા, મુકુંદ આવ્યો કે નહીં મને ખબર નથી, મેં કીધું હતું કે કહેજો આવી જાય. અરે વાહ, આમ આમ બધા આમ આખો ડાયરો જનકભાઈ બે દેખાય છે મને, રાઈટ. હવે બધા બધા એટલે આમાં કોઈ કિસકે ભૂલું ક્યાં યાદ કરો, એક હરિવંશરાય બચ્ચનની આત્મકથાના એક ભાગનું શીર્ષક છે કે આ ભૂલું ક્યાં યાદ કરું. એટલે ફોઝિયા છે, કૃષ્ણા આવવાની હતી અમેરિકાવાળી, કદાચ મને ખબર નહીં આવી હોય તો આવશે કદાચ, તો એ હતી. અમારા દીપકભાઈ અને પ્રીતિબેન છે, ક્યાં બેઠા છે ખબર નથી, હમણાં તો દેખાતા હતા, બહાર તો હતા. ઓ આવ્યો, આવા તો તમે બેનરની પાછળ સંતાઈ ગયા છો. દીપકભાઈ પોતે બહુ સારા વક્તા છે. જય મહેતા, વર્ષો પહેલાં અમે મળતા અલગ અલગ કાર્યક્રમોમાં એ છે. એટલે ઘણા બધા નામો, સુરેશ છે, સુરેશ ગોરી, તો આ બધા અમારા જૂના જાણીતા, અને કેટલાક અત્યારે જાણીતા નહીં હોત પછી જાણીતા થઈ જાય એવા નામો છે. તો હવે વિશેષ ઔપચારિકતા કરવાને બદલે આપણે સૌથી પહેલું કામ તો એ કરીએ કે બંને બુક, બરાબર, આમાં લોન્ચિંગ જેવું કંઈ છે નહીં, પ્રેમાર્પણ જ છે આ, બરાબર. એટલે પણ સુભાષભાઈ હાજર હતા તો મને એમ થયું ચાલો લાઇફલાઇનની બીજી એડિશન આવી ગઈ. એક મહિનામાં પહેલી એડિશન તો પૂરી થઈ ગઈ, બીજી એડિશન પણ સર્ક્યુલેશનમાં આવી ગઈ. આવો આવો, બરાબર. જયંતિબેન જોવે એટલે મુખવાસ યાદ આવે અમને તરત, મેં તો એનું નામમાં મોબાઈલમાં સેવ કર્યું, જયંતિભાઈ મુખવાસ. તો બધા મિત્રોનો અને જીવનનામા છે, અને અમે બંને પરસ્પરાઓ ઓલી કરશું. પેલું ગયે વખતે મળ્યા હોય એનું સૂકવું સૂકવું એ પહેલાં પાછો એ બધું પલાળી નાખે છે, એવું થાય છે. મિત્રો, જય વિશે શું કહું, એ તો માણસ જ, મેં કીધું એમ, ધોધમાર પ્રેમનો, ધોધમાર મૈત્રીનો છે. હું થોડો અંતર્મુખીને શરમાળ છું, પણ એનો પાક્કો દોસ્ત છું. અને મને હમણાં કોઈ મારી ટોક પછી પ્રશ્નોત્તરીમાં એવું કોઈએ પૂછેલું કે સુભાષભાઈ તમારા પુસ્તકો કેટલા, મેં કીધું કોઈના પુસ્તકોની સંખ્યાથી રાજી ન થતા. જો તમારે ખરેખર રાજી થવું હોય તો પુસ્તકોની સંખ્યાથી નહીં, પણ તમે એને પૂછો કે કોઈ 25-50 વર્ષ પક્કી નિષ્ઠાથી સાચવેલી કોઈ દોસ્તી કે પ્રેમ હોય તો રાજી થજો. તો તમે રાજી થાઓ એવા સમાચાર એ છે કે 21 વર્ષ અઢળક રીતે વર્ષવાનો એકબીજા ઉપર અમારી દોસ્તી છે. એટલે આ 21મું વર્ષ ચાલે છે, 4 વર્ષ પછી અમે 25મું વર્ષ અહીંયા રોનકની નિશ્રામાં જ ઉજવવાના છીએ. થેન્ક યુ. એટલે આ પ્રસ્તાવના પૂરતી છે. આઈ પ્રોફાઉન્ડલી લવ હિમ, નોટ સિમ્પલી બીકોઝ હી ઇઝ ફ્રેન્ડલી, બટ આઈ હેવ નેવર સીન સચ અ બ્રિલિયન્ટ હ્યુમન માઇન્ડ ઇન માય 60 યર્સ ઓફ લાઈફ. 60 વર્ષની દોસ્તીમાં આવો જાજરમાન તેજસ્વી માણસ મેં જોયો નથી, એનો પણ મને એનો રાજીપો છે. હવે મૂળ વાત વિષય અને પુસ્તકની. તમે ડાયોનિસસ નામનો એક ગ્રીક દેવતા હતો, એની સાધના મિડાસ નામના એક રાજવીએ કરેલી. જય મિડાસ. મિડાસે જ્યારે ડાયોનિસસ પ્રસન્ન થયા ત્યારે એમ કીધું કે મને એક વરદાન આપો. તાકે શું? એ કે હું જે વસ્તુને અડવી સોનું બની જાય એવા મને તમે આશીર્વાદ આપો. અને મિડાસને એને આશીર્વાદ આપ્યા કે જા, તને આશીર્વાદ છે, તું જ્યાં અડીશ ત્યાં સોનું થઈ જશે. અને એ તો ગેલમાં આવી ગયો, ટેબલને અડ્યો ને ટેબલ સોનું થઈ ગયું, ખુરશીને અડ્યો ને ખુરશી સોનું થઈ ગયું, ને પછી તો રાજી રાજી. અને પણ ત્યાં એની રમતી રમતી એની દીકરી આવીને એણે દીકરીને તેડી લીધી, અને દીકરી મટીને હોનાનો ઢગલો થઈ ગઈ, અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
આપણે બધા જ ને એક ટેવ છે. આપણે કોઈ પણ વસ્તુને અડીએ ને ત્યારે આપણે એને ચેતના નથી રહેવા દેતા, આપણે એને પદાર્થ કરી નાખીએ છીએ. આપણને કોઈ પણ વસ્તુ, સારો સંબંધ હોય, સારી મૈત્રી હોય, સારો પ્રેમ હોય, પણ આપણે એને અડીએ છીએ, એની વસ્તુ બની જાય છે. માણસ જાતના બે જ રોગ છે, અડે એને ક્યાં વિચાર બનાવી નાખે અને ક્યાં વસ્તુ બનાવી નાખે, ક્યાં એને પદાર્થ બનાવી નાખે. આ જય જ એક એવો છે કે જે વસ્તુને અડે એને અઢળક આનંદ બનાવી નાખે છે. બેટા આમાં મૂકી દે ને મારો દીકરો, એ છે ને જઈને પૂછવાના અઘરા પ્રશ્નો છે, મને આપી દે, અંદર નાખી દે ને પછી આંધું બધું. સોરી, એટલે જય એવો છે કે અડે છે વિચારને અને વિચારને મોજ કરી નાખે છે. અડે છે કોઈ તત્વજ્ઞાનને, તત્વજ્ઞાનને જલસો કરી નાખે છે. જય એક એવો મીડાસ છે કે જે વસ્તુ અડે એને જીવનનો આનંદ બનાવી નાખે છે. એટલે આ એનું પુસ્તક છે, એ સાચું કહું, વિથ ઓલ ઓનેસ્ટી, સોલફુલ ઓનેસ્ટી, નોટ બીકોઝ હી ઇઝ માય ફ્રેન્ડ, પણ સાચું કહું, મારા 50 વર્ષના દીર્ઘ વાંચનમાં મારા ઘરે મારી માને હું કહું કે હું મરું ત્યારે લાકડાની જરૂર નહીં પડે, પુસ્તકો ઉપર હુવાડ જે પતી જશે, એ બધા પુસ્તકોની અંદર જ્યારે પણ વિશ્વભરના વિચારકો લેખકોને જોયા પછી વિથ ઓલ ઓનેસ્ટી આઈ સે કે જય છે એનું આ જે લાઈફલાઈન છે ને મિત્રો, જીવનરેખા, એ પુસ્તક નથી, પ્રેમ મૈત્રી અને જીવનના આનંદની સંહિતા છે. બરાબર છે? એટલે તમારે પસંદગી હોય તો જીવનનામાં ન લેતા પણ આ લાઈફલાઈન લેજો. પણ આમાં બહેનના શરીર જેવા પુસ્તકો છે, એટલે જીવનનામાં તમે જુઓ આમાં બિલકુલ ચરબી નથી. એટલે અત્યારના વાચકોને પહેલા શરૂઆત કરવામાં આમાં જ મજા આવે એમ છે કે આ બરાબર છે, આ જેવેલું પૂરું થઈ જશે, આ વસૂલ કરી શકશું આપણે એમ. એટલે આ મારા વજન જેવા જ હું પુસ્તકો બનાવું છું બધા, બરાબર, એકદમ જરા હરાભરા પુસ્તકો, તંદુરસ્ત પુસ્તકો, ખાધે પીધે સુખી ઘરના પુસ્તકો. તો એમાં વાર લાગે લોકોને પસાર થતા, લે પછી માણસો ને વિચાર કરે કે હવે કેટલું વાંચશું, આ બધી વાંચશું કે નહીં વાંચીએ, પછી થોડા થોડા ચેપ્ટર વાંચે. એટલે હું ધ્યાન રાખું, એટલે ડિઝાઇન બિઝાઇન કરું, સરસ ચિત્રો મુકાવું એની અંદર. એટલે પસાર થતા થતા પોરો ખાવો હોય તો વાંધો ન આવે નાના મોટા. અને સુભાષભાઈએ જીવનનામાં જે લખ્યું છે એ તો આખી દુનિયાનો અર્ક કાઢીને લખ્યું છે. એમાં એકલા સુભાષ ભટ્ટ નથી, એમાં અનેક પ્રકારના ઓલિયાઓ, અનેક પ્રકારના વિચારકો, અનેક પ્રકારના સરસ મજાના જીવતી જીવાતી જિંદગીના અનુભવો બધું લઈને લખ્યું છે. મારે એમાંથી મેં નક્કી કરેલું, એમણે તો એમનું લેસનનો કાગળ ઉડાડ્યો બરાબર, પણ હું તો બધું મગજમાં રાખીને આવ્યો હતો, તો મેં નક્કી કર્યું હતું કે આમાંથી થોડુંક પઠન કરવું. કારણ કે સુભાષભાઈ તો એટલું બધું પ્રોફાઉન્ડ લખે, એટલું બધું મુદ્દાસરને, એટલું આમ નિતાર કરીને લખે કે ઓલું અત્તરનો અર્ક હોય ને, એટલે એમાં તો પછી કંઈ જાજુ બીજું કંઈક જરૂર જ ન પડે, બે ટીપા કાફી હોય. એટલે મને એમ હતું કે શરૂઆતમાં હું થોડું પઠન કરું આમાંથી. તો મને ગમતું સુભાષભાઈએ જે લખ્યું છે આમાંથી બે ત્રણ એવા નાની નાની વસ્તુઓનું પઠન કરું. મજા પડે એવી વાતો છે, એવું નથી કે વાતો છે એ ગંભીર છે. સુભાષભાઈને જોઈને ઘણા લોકો એમને સાંભળા વગર, વાંચ્યા વગર જ એમ માની લે છે કે આ સાહેબ બહુ ગંભીર હશે. મેં એક વખત એક જગ્યાએ પ્રવચન માટે કીધું, મને કે સુભાષભાઈમાં તો થાકી ન જાય. પછી અનુભવ એવો થયો, એ જેને કહ્યું હતું એને બરાબર, કે અમારો એ કાર્યક્રમ 3.5 કલાક ચાલ્યો સુભાષભાઈ નો, મારો અમારો એ રેકોર્ડ છે. આજે આપણે સુરતમાં ચિંતા કરતા નહીં, બહુ માથાકૂટ નહીં કરીએ, તમારે કોઈક નેમ થાય કે ભૂખા રાખશે હમણાં, પણ અમારો એવો રેકોર્ડ છે. અમે અમદાવાદ પુસ્તક મેળામાં બોલ્યા, અમે વડોદરા GLF ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સાથે બોલ્યા, પછી વડોદરા ભેસાણા સાહેબના કાર્યક્રમમાં સાથે બોલ્યા, રાજકોટ 2 વખત પ્રેમરંગ અને કળા બે કાર્યક્રમ, એમાં દેહલબેન પણ હતા એક કાર્યક્રમમાં, તુષારિકા હતી, અહીંની સુરતની જ છે, જેનો વિડીયો આજે કદાચ તમે જોયો હશે આ પુસ્તક મેળાનો બનાવેલો, અને અમુને સુભાષભાઈ એમ હતા. એક પણ કાર્યક્રમ 3 કલાકથી નીચે પૂરો નથી થયો, એટલે અમારે તો પૂરો કરવો હોય ઓડિયન્સ જ કરવા દેતો, બધાને એમ થાય કે આમાં તો જલસો પડી ગયો, આમાં તો મજા આવી, અનએક્સપેક્ટેડ પ્લેઝર થયો. જેમ કોઈ નવા ફિલ્મ સ્ટારને આમાં આપણે એમને જોવા ગયા હોય, ચાલો ટાઈમ પાસ કરીએ, ટિકિટ નથી મળી, આમાં બેસી જાય ને પછી મજા આવી જાય કે ઓહો આ તો જમાવટવાળું પિક્ચર હતું, એવા લોકો પણ મેં જોયા છે. એટલે મારે એ ખાસ કહેવું છે કે આમાંથી મારે થોડુંક પઠન કરવું છે. એક તો સરસ મજાનો શેર લખ્યો છે સુભાષભાઈએ, યહી મકસદ હયાત ઇશ્ક કા હૈ, યહી મકસદ હયાત ઇશ્ક કા હૈ, જિંદગી જિંદગી કો પહેચાને. જીવનનામાની શરૂઆત આપણે કરવી હોય તો આમ થઈ શકે,
એક એમની અંગત નોંધપોથીનું લખાણ વાંચું છું. અને એમાં એક સવાલ પણ છે સુભાષભાઈ, મારે તમને પૂછવાનો. દરેક સમયે જો નવા શ્રોતા અને વાચકો મળ્યા કરે તો જૂની એકની એક સ્ક્રિપ્ટ ઠપકાર્યા કરે, ઠપકાર્યા કરે એવું જ એમણે લખ્યું છે, પોતે કાઠિયાવાડી છે એની પુરાવો આપતું. શ્રોતા નવા અને ગીત જૂનું, જીવન એટલે શું? દરરોજ કેડી બદલવી કે ચાલનારો બદલાય? બહુ સરસ પ્રશ્ન છે. આમ આમ દેખાય એટલો સિમ્પલ નથી, અઘરો છે. હું પોતે સ્પીકર છું. હવે દાખલા તરીકે હું કોઈ સ્કૂલમાં જાઉં ને એટલે હું એમ કહું કે આપણે તો ગયા વખતે આ વિષય લઈ લીધો, તો મને કે વિદ્યાર્થીઓ તો નવા છે ને, પણ ગયા વખતે 12મા વાળા હતા એને ભરી લીધું, એ તો કોલેજમાં જતા રહ્યા, હવે આ વખતે 12માની બેચ છે. એટલે હું કહું કે પણ તો પછી ગયા વખતે બોલ્યું તું એ જ કરવા, મને કે એ જ કરજો, ગયા વખતે બહુ સારું રિઝલ્ટ આવ્યું હતું, આ વખતે કંઈક ફેરફાર કરો તો રિઝલ્ટમાં 5% ઓછારો થઈ જાય. બધા પરેશભાઈ બેઠા છે ને પ્રિન્સિપાલો, બરોબર, એવા આગ્રહ નથી કરતા, પણ મને એવા આગ્રહ કરવા વાળા સ્કૂલ વાળા મળ્યા છે. એટલે એવા મળ્યા છે કે જે ત્રણ બેચ ઉપરા ઉપરી એક જ વિષય નહીં કરી નાખે, કે ભાઈ અમારે સામે ઓડિયન્સ બદલશે, તમારે આને આ જેમ ઓલા ગાયક એનું એ ગીત ફરીથી ગાવાનું મ્યુઝિકલ પાર્ટીમાં, એમ તમારે આનું આ લેક્ચર રિપીટ કરી દેવાનું. આ આ મારો ડાયલેમા થાય ને ત્યારે. એટલે હું પછી એવું કરું કે જયારે મને મોકો મળે ને ત્યારે હું પુશ કરું મારી જાતને કે ભાઈ નવા સબ્જેક્ટ રાખો. જેવો આયોજક એવા ઘરના ભટકાય એટલે હું એને પકડું કે ભાઈ આમની આમની આપણે આ ટોપિક રાખીએ તો કેવું કરે, આવું બનાવીએ તો કેવું રે, આમ કરીએ તો કેવું રે. સુભાષભાઈ જેવા કોઈ કહી દઉં કે આજે આવતા નહીં હો ભાવનગરમાં, ભલે બોલવાનું હોય, આમાં તમારા કામનું કંઈ છે નહીં, આ તો ગયા વખતે બોલો તો એ રિપીટ છે. પણ તો હું પ્રયત્ન કરું કે જેને રિપીટ પણ હોય એમાં કંઈક નવું આવવું જોઈએ, બરાબર. જે જે સમયના વેણ બદલાય છે એમાંથી કંઈક ને કંઈક, તમે લોકો જે મારા વિડીયો જોતા હશો એમને કદાચ થોડો ઘણો ખ્યાલ હશે કે ભાઈ સાવ એકનું એક તો ચર્નિંગ કેમ થાય, તો પછી આપણે વાસી થઈ જાય આમ કરતા કરતા. ધીરે 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 આપણે આપણું જાતનું એક કેરિકેચર થઈ જઈએ કે આપણી પોતાની યાત્રા કંઈક અટકી ગઈ હોય એવું લાગે. તો સુભાષભાઈ આ જે તમે વાત લખી છે તમારી નોંધપોથીમાં, આ આ તમે તમે ઓબ્ઝર્વર તરીકે, સ્પીકર તરીકે તો તમે એવા છો જ નહીં, મને ખબર છે તમે તો બધી વખતે નવા છો, પણ ઓબ્ઝર્વર તરીકે તમે શું જુઓ છો આસપાસ અને તમે આનો શું ઉકેલ કાઢો છો કે ચાલનારો બદલાય કે રસ્તો બદલવાનો છે? પુસ્તકો ખરીદી શકાય એવા લોભે એક ઠીક ઠીક સમય સુધી મેં અંગ્રેજીના ટ્યુશન કર્યા ભાવનગરમાં. હવે એક વખત એવું બન્યું કે છોકરો 10મીમાં મારી પાસે અને 12મીમાં મારી પાસે આવ્યો. પછી 10મીમાં હું 1000 રૂપિયા લઉં મહિને, પછી એના પિતા આવ્યા, અને પછી છોકરોને 12મીમાં પૈસા દેવા આવ્યા ફીના, કે સર કેટલા દેવાના? મેં કીધું 1000 રૂપિયા. એટલે સમૃદ્ધ માણસ તો મને કહે કે સુભાષભાઈ 10મીમાં તમે આના 1000 લેતા હતા, તમે 12મીમાં આના 1000 લ્યો છો, તમે ફેરફાર નથી કર્યો? મેં કીધું છોકરાનું ધોરણ બદલાવાનું છે, હું તો એનું જ છું એટલે હું નથી લેતો. એનો બીજો જવાબ, આ એની પોએટ્રી છે, પણ હું બે પ્રકારના ગાયકો આપણે જોતા હોઈએ. એક કે જે આવીને પૂછે ઓડિયન્સને કે બોલો કયું ગીત ગાઓ. હું સહેજ ક્લાસિકલ સિંગર છું એટલે હું એમ કહું કે તમે કયો એ ગાવા હું અહીં આવ્યો નથી, હું 40 વર્ષથી જે ગીતનો રિયાઝ કરું છું એ સંભળાવું તમને. સરસ રીતે કઈક ચેર આપી દો ત્યાં, એટલે ત્યાં બેસીથી શાંતિથી જ સાંભળી શકે ને આપણે. સરસ, મને પહેલી વાર મુકુલભાઈ સાથે મળ્યા હતા ત્યારે આમ જ મળ્યા હતા, અમે આમ બાજુ બાજુમાં ઉભા ઉભા બીજાને બોલતા સાંભળતા હતા, એવું હતું. ઓહો, અરે ક્યાં બાત હે, વાહ. એટલે આ ભગવાને થોડીક મેન્યુફેક્ચરિંગમાં અવાજ લાઉડ રાખ્યો છે ને, ફાયદા થાય થોડા. સરસ સરસ, સુભાષભાઈ તમે કહેતા હતા. આઈ પર્સનલી વેલકમ હર્ષભાઈ. ઓકે ફાઇન, થેન્ક યુ. એટલે બે બે પ્રકારના ગાયક હું હમણાં મુરારી બાપુને એમ કહેતો હતો કે એક વક્તા એવા હોય કે જે વિચારનો કાન પકડી અને માઇક સુધી લાવે ને એમ કંઈક બોલ તો એ વિચાર બળવાન છે. ક્યારેક વિચાર નબળો હોય તો વિચારક એને ઢસડીને લાવે કે તું કંઈક બોલ તો ખરો. ક્યારેક વિચાર જો મજબૂત હોય તો વિચારકનો કાન પકડીને લાવે માઇક પાસે અને સ્પીક સમથિંગ ઓન બિહાફ ઓફ મી, મારી માટે તું કંઈક બોલ. પણ એમાં દાખલા તરીકે બાપુ છે, બાપુનું એમ કહેતો હતો કે તમે એક ત્રીજા છો કે જે આ વિચારને આ વિચારક એ બંનેને દૂર ઉભા ઉભા જોઈ શકે છે. પણ દરેક વિચારકની એટલી ક્ષમતા ન હોય.
એવે સમયે હું એવો ક્લાસિકલ સિંગર છું કે જે હું એવું કહું કે 40 વર્ષથી જે ગીતનું રિયાઝ કરું છું એ રાગ કે એ ગીત હું ગાઈશ. જો તમે સાંભળશો તો મને બહુ ગમશે. તમારું ગમે એવું ગાવા હું આવ્યો નથી. તમે મને નહીં સાંભળો તો હું નદી કિનારે કે દેવદારના જંગલમાં જઈને મેં રિયાઝ કર્યું છે એ ગીત પૂરું કરીશ. કથાસરિત સાગર, તમને ખબર હશે વાતોની નદીઓનો દરિયો એવા નામથી અનુવાદે કર્યો રમણલાલ સોનીએ. શિવે પાર્વતીને વાર્તા કીધી. પાર્વતી એમ કીધું કે મારો સમય પસાર નથી થતો. પત્નીઓની આ કાયમી ફરિયાદ રહી છે હજારો વર્ષોથી, તમે તો બધા કામ કરીને રાખો, અમારે ઘરે બેસીને શું કરવાનું, એટલે મારો સમય પસાર નથી થતો. એમ કરીને પાર્વતીએ ફરિયાદ કરી. એટલે પતિઓને આ નુસખો વર્ષોથી આવી ગયો છે કે વાર્તા તો કેવી, પછી ઘણા પોતે ક્યાં ફરી આવ્યા એની વાર્તાઓ બનાવે. એને જ વાર્તા કહીએ ને આપણે, વાસ્તવિકતા તો કહેવાય નહીં. એટલે શિવે પાર્વતીને બેસાડીને વાર્તાઓ કહી. પછી શિવે શરત મૂકી, કહો દેવી તમારા માટે ખાસ અંગત બનાવેલી વાર્તાઓ છે. મેં આ બહાર કહેવાની નથી, આપણે આ પબ્લિક નથી, પ્રાઇવેટ કન્વર્સેશન છે આપણા પતિ પત્નીનું. વાર્તા કથાસરિત સાગરમાં એવું લખાયેલું છે સંસ્કૃતમાં કે વાર્તા એવી વસ્તુ છે કે કોઈના પેટમાં ટકે નહીં. તમને આમ જરા ઘરક થાય ને, આપણે આમ કંઈક સરસ વાત મળે એટલે આપણે એમ થાય કંઈક કહીએ, આમાં હર્ષભાઈ આવ્યા એટલે મેં એક ફોટો પાડી લીધો. આપણે એમ થાય ને કે આ ફોટો કંઈક મૂકીને દુનિયાને કહીએ જો હર્ષભાઈ તો સુરતના એક સામાન્ય નાગરિકની જેમ સામે નીચે બેસીને સાંભળવા બેસી જાય, એને શીખવાડી શકો, વાત કરાવી શકો, પોપટ વાત કરતો હોય છે. પણ પ્રાણીઓ પોતાનું જ્ઞાન પોતાના બચ્ચાઓને પણ પાસો નથી કરતા જે માણસ કરી શકે છે. એક જૂના જમાનામાં હુનર, સુથારી કામ, લુહારી કામ, મા બાપ પોતાના છોકરાઓને પાસોન કરી શકતા હતા, જો તું બેટા શીખી લે અમારી પાસે રહીને. તો આ શેરિંગની જે વિદ્યા છે માણસ પાસે, એ કથાસરિત સાગરમાં એ વાત છે. પછી પાર્વતીએ એની સખી જયાને કીધી ને જયાએ એના પતિને કીધી ને ધીરે ધીરે નંદીએ શિવને આવીને એમ કીધું હું તમને એક વાર્તા કહું. એટલે શિવે ડોળા કાઢ્યા કે આ મારી વાર્તા તો પર્સનલ છે, આ પબ્લિક ક્યાંથી થઈ ગઈ, પ્રાઇવેટ સેટિંગ ક્યાંથી ફરી ગયું. એટલે શિવે પાર્વતીને કીધું કે ભાઈ આ કેવી રીતે થયું. એટલે પાર્વતી કે મેં તમારી બહેનપણી કીધી, બીજા કોઈને નથી કીધું. આખો પ્રસ્તાવના છે કથાસરિત સાગરમાં. અને આ એટલા માટે હું કહું છું કે પછી શિવે શ્રાપ આપ્યો જેટલા બધા વાર્તા, કે આ વાર્તા સાંભળવાની નહોતી, તમે બધા સાંભળવા જાઓ, પૃથ્વી ઉપર જાઓ. પણ એ શ્રાપમાં એક વરદાન હતું કે પૃથ્વી ઉપર જાઓ અને જ્યારે બધી વાર્તાઓ તમે પૃથ્વીવાસીઓને કહી દેશો ત્યારે તમારો છુટકારો થશે. અને એમાંથી વરરુચિનો જન્મ થયો. અને આખી લાંબી કથા છે, અત્યારે આપણે એ સાગર નથી આખો ઉલેચો. પણ એમાં છેલ્લે જ્યારે રાજાના દરબારમાં ગુણાઢ્ય આવે છે કે મારી વાર્તાઓ, કારણ કે એને મોક્ષ જોઈએ છે, વાર્તાઓ સંભળાવે તો કૈલાસ જવા મળે, કે મારી વાર્તાઓ સાંભળો. રાજા બિઝી છે, રાજકાજમાં વ્યસ્ત છે, એટલે એમ કહે છે કે મારી પાસે અત્યારે સમય નથી. એટલે ગુણાઢ્ય જંગલમાં જઈને પશુ પંખીઓને એક એક વાર્તા સંભળાવે અને એક એક ભોજપત્ર જે વાર્તા એને લખેલી છે એનો હવન કરે. કે મારે માનવજાત માટે રાખવાની હતી, નથી રાખવી, આની સળગાવી દીધી, એક બીજી સળગાવી, ત્રીજી સળગાવી, અને પશુ પંખીઓ સાંભળે વાર્તા કે હું આ ઓડિયન્સ જંગલને સંભળાવીશ પણ માણસને નહીં સંભળાવું, એમ કરીને પાછી એક પછી એક એક પછી એક હોમ કરતા જાય. અને પછી બધાને ખબર પડી અને રાજાને ખબર પડી, રાજાને તરત થયું કે આપણે તો ભૂલ કરી કહેવાય દોડા. અને એમ કહેવાય છે કે જે કુલ વાર્તાઓ હતી એમાંથી 7મા ભાગની વાર્તાઓ એમણે વંદન કરીને બચાવી લીધી. પછી ગુણાઢ્યનો તો મોક્ષ થઈ ગયો, એટલે એ વાર્તાઓ બચી એક કથાસરિત સાગર. એટલે તમે જે આ વાત સુભાષભાઈ કહી ને કે ભાઈ મારું ગીત છે, મારે તમને સંભળાવવું છે, અને એક વાર્તાની ખુમારી, તમે કૈલાસમાંથી આવેલી વાર્તાની ખુમારી પછી કૈલાસપતિ જેવી હોય ને, હું કઈ તમે કયો એમ ફેશન ન કરું, હું ભભૂત ચોળીને બેઠું ભભૂત ચોળી જ બેસું, કે મારે તમે કયો એટલે મારે કઈ મારી વૃત્તિ ચેન્જ ન કરવાની હોય, એ આખી એક ધારા છે આપણે ત્યાં ભારતની અંદર. એટલે ભારત તો મેં તો એકવાર કહેલું સલામી આપી આખી ભારતની ધારાને, ઝૂકીને સલામી આપી. તો ભારતની ધારા છે, અને ભારતની ધારા છે ને તમે જોજો કિસ્સા અને કહાનીઓમાં જ વહે છે બરોબર. પણ હવે એ આપણે ત્યાં ચાલે છે, એટલે અમારે હર્ષભાઈ તો તમને જોઈને મને યાદ આવ્યું, ઇલેક્શનમાં બધા મિત્રો ફરતા હોય ને પત્રકાર મિત્રો, તો એક પત્રકાર મિત્ર નેશનલ ચેનલના, એમનો મને ફોન આવ્યો, મને કે તમે ગોંડલ રહેતા ને, મેં કીધું હા, મને કે ત્યાં ભૂત થાય એવો કોઈ પીપળો આંબલી ઝાડ એવું કહે છે, એટલે મેં કીધું એને શું લાગે વળગે હું ગોંડલ રહેતો, એટલે મને કે અમારે આમ ઇલેક્શનની ડ્યુટીમાં અમે ફરવા નીકળ્યા છીએ, તો પછી ઉપરથી એવું છે કે ભાઈ આ ઇલેક્શન તો હમણાં પૂરું થઈ જશે તો ભેગા બીજું થોડુંક શૂટિંગ કરતા આવજો, તો એમ કે કંઈક એવા ઝાડ ને એવા કંઈક હોય તો એનો એક પ્રોગ્રામ બની જાય, વિશેષ મતલબ બતાવે ને સ્પેશિયલ પ્રોગ્રામ અડધી કલાક,
કે આ આ ક્યાં ક્યાં ગુજરાતમાં ક્યાં ક્યાં કઈ જગ્યાએ, એટલે મેં કીધું પણ ભૂત શું કેમ ગોતો છો, સારા માણસો ને સરનામ આપો. સુભાષભાઈ જેવા કોકની બાજુમાં જઈને અડધી કલાકનો ઇન્ટરવ્યુ કરી આવો તો કે એમાં મજા ના આવે. ઓડિયન્સ ભૂત પ્રેત નું કઈક હોય ને તો જરાક ટીઆરપી સારા આવે. એટલે આપણે રીડિંગ ને ટીઆરપી માં ફેરવી નાખ્યું છે. બુક રીડિંગ જે આપણું કલ્ચર છે, બેઝિકલી જે એક સંસ્કૃતિ છે, મને એવું વાંધો નથી. તમે કદાચ મોબાઈલમાં વાંચો, નવી પેઢીના બાળકો છે એ લેપટોપ ઉપર વાંચશે, કિન્ડલમાં વાંચશે, એ જુદી રીતે વાંચશે, ઓડિયો બુક સાંભળશે એને, એને વાંચન એમ કહેશે. પ્રક્રિયા બદલાય એમાં મને વાંધો નથી, પણ રસોઈનો સ્વાદ બદલાય ને એની સામે મને વાંધો છે. તમે તમે ચૂલામાં લાકડા સંકોરીને જે પેટાવતા હો એ જ વસ્તુ તમે સરસ રીતે માની લો કે તમારા ઘરના કુકિંગ રેન્જમાં બનાવી શકો તો મને વાંધો જરાય નથી. પણ પછી એ વસ્તુ જ બદલાઈ જાય, એ જે આપણે ખાતા હોય એવું કંઈ રેત નહીં, કંઈક જુદું થઈ જાય તો મને વાંધો છે. કારણ કે માણસ માણસ ત્યારે જ છે જ્યારે માણસ વિચારોનું શેરિંગ કરે છે, માણસ લાગણીઓનું શેરિંગ કરે છે. આ નહીં કરી શકીએ ત્યારે આપણે માણસ નહીં રહીએ, શેરિંગ નહીં હોય ત્યારે. કોઈ પણ નાનું બાળક ભણતું હોય તો એને મજા આવે, એ ઘરે આવીને એમ કહે કે જો આજે મારી સાથે આ થયું. એ જે કપ મળ્યો હોય ને, એને નાનકડો એક કપ મળ્યો હોય કોમ્પિટિશનમાં, તો એ બચ્ચાને કપ મળ્યો હોય એની ખુશી કરતા એના મમ્મીને કે એના પપ્પાને બતાવવાની ખુશી વધારે હોય છે. એમ દોડતા દોડતા એ દિવસે એની સ્પીડ વધી ગઈ હોય, એ દિવસે એનું આમ એટલે પપ્પાનું મમ્મીનું ધ્યાન ન હોય તો પણ એને ખેંચે, કારણ કે ઓલું મોટા સમાચાર આપવાના છે, રૂટીન નથી, દફતર નથી બતાવવાનું, કપ બતાવવાનો છે. આમાંથી જે પેરેન્ટ્સ હશે એને હું જે કહું છું એ રિલેટ થશે જ, કારણ કે એ ઇનબિલ્ટ છે, અંદરથી આવેલું છે. તો સુભાષભાઈ તમે મને કંઈક પૂછવા માંગતા હતા, તમે કંઈક આટલું મોટું લેસન કરીને લઈ આવ્યા પૂછવા માટે. આગમ શિવ અને પાર્વતીની કથા સરિત સાગરમાં છે ને, આગમ ને નિગમ છે એનું મોડર્ન વર્ઝન પણ છે. ફિઝિક્સ ભલે એમ કે આ જગત અણુનું બનેલું છે, સાચું કહું આ જગત છે એ વાર્તાઓનું બનેલું છે, અણુઓનું નથી બનેલું, આ વાર્તાઓનું બનેલું છે. શિવે પાર્વતીને કીધી એ આગમ વાર્તાઓ છે, પાર્વતીએ શિવને કીધી નિગમ વાર્તાઓ ગણાય તંત્રમાં. એનું મોડર્ન વર્ઝન હું તમને આપું. મોડર્ન વર્ઝન છે એ એકવાર મુલ્લા નસરુદ્દીન નામનો એક સૂફી ફકીર સાયકિયાટ્રિસ્ટ પાસે જેને કીધું પતિ પત્નીનું કે કંઈક મારી પત્નીમાં વાંધો છે એમ. હવે ક્યાં પતિને ન લાગે વાંધો છે, બધાને લાગતું હોય. પછી કે ઘણા સજોડે બેઠા છો, હા આવે છે એનો એ પંચમાં સ્ત્રીઓ ઉમેરાઈ જશે. એટલે મુલાએ કીધું કે મારી પત્નીમાં વાંધો છે. કે શું વાંધો છે? એ કે છે ને કાગળની હોડીઓ બનાવે છે ને, બાથટબમાં પાણી ભરી અને હોડીઓને હું કરીને તરતી મૂકે છે ને એમ. એ કે હવે વાંધો તો છે કંઈક પણ એવો ગંભીર નથી, હવે કદાચ આખોથી બાથરૂમમાં હોડીઓ હલાવે તો તમારે તો નડતી બંધ થાય ને. એ કે નહીં પણ મારો વારો જ નહીં પછી હોડી હલાવવાનો. દેટ સેન્સ. હવે એમની વાત જે પ્રશ્ન છે એ ચોક્કસ જગત છે એ કથાનું. વર્લ્ડ ઇઝ નોટ મેડ ઓફ એટમ્સ, વર્લ્ડ ઇઝ મેડ ઓફ સ્ટોરીઝ. તમે સાવ અજાણ્યો ચીનના દરિયાકાંઠે હું સૂર્યાસ્ત જોતો હોઉં, પડખે ચાઇનીઝ ઊભો છે, મને ભાષા મેન્ડેરિન આવડતી નથી પણ સરસ સૂર્યાસ્ત જોઉં તો હું એને ખભે હાથ મૂકીને કહું કે ઇટ વોઝ બ્યુટિફુલ સનસેટ. તો માણસ છે ને એ પરફેક્ટલી શેરિંગ એનિમલ છે, પણ માણસની મર્યાદા એ છે કે માણસ કોઈની સાથે નથી રહી શકતો, માણસ એકલોય નથી રહી શકતો. દેટ ઇઝ ધ પેરાડોક્સ ઓફ ધ. જઈને પૂછવાનો છે પ્રશ્ન એ છે કે જયભાઈ તમે પ્રવાસી પણ છો ને તમે સારા વાચક. ભાઈ જવા દે. જય ને મારે એ પૂછવાનું છે કે જય ફરતા ફરતા વાંચવું જોઈએ કે વાંચતા વાંચતા ફરવું જોઈએ? વાહ ક્યાં વાત છે. હું તો એમ માનું છું કે બે વાંચનની વચ્ચે ફરી નાખવું જોઈએ. બરાબર, વાંચતા વાંચતા ફરવાનો તો બહુ મતલબ નથી, કારણ કે તમે જો વાંચ્યા કરો તો તમે મૂળ બ્યુટી ભૂલી જાઓ છો. મેં એક વખત આ અમદાવાદના કાર્યક્રમમાં કહેલું, ત્યારે હું સ્વિટ્ઝર્લેન્ડથી તાજો પાછો આવેલો અને એક યંગ કપલ, ગુજરાતી વાત પાસે પૈસા હોય હનીમૂનમાં સ્વિટ્ઝર્લેન્ડ જવાના એટલે ગુજરાતી જ હતા, પણ એને ખબર નહોતી કે આ બીજો ગુજરાતી જ ભલે અહીં છે બાજુમાં આવેલો. એટલે અમે પેલા ગ્લેશિયરમાં પેલું જવાનું હોય, એક રોપવે જેવું છે જે ગ્લેશિયરમાં લઈ જાય ત્યાં માઉન્ટ જુમફ્રુ પાસે, તો એમાં એ બેઠા હતા. તો હસબન્ડ વાઈફ બંને ફોટા પડાવવા માંડ્યા સીધા મોબાઈલમાં, ધડાધડ ધડાધડ ક્લિક ચાલુ કરી, બે થોડાક ફોટા પાડ્યા, ગ્લેશિયર જોયું, કંઈક બીજું જ કોઈ હતું નહીં, હું તો એકલો હતો. એકલા એકલા તમે કહો છો ને, પેલા હસબન્ડ વાઈફે છેક સુધી સરસ 100-150 જેટલા ફોટા ક્લિક કરી લીધા. પછી છેલ્લે પૂરું થયું ત્યારે ગુજરાતીમાં પેલા બેને એમના હસબન્ડને કીધું કે આપણે ગ્લેશિયર જોવાનું તો ભૂલાઈ ગયું.
જેના માટે આ લગે આવ્યા ગ્લેશિયર જોવા આવી તો આપણે ફોટો જ પડ્યા છે એક સુધી. એટલે પછી હસબન્ડ ગુજરાતી જ હતા, એમણે ગુજરાતીમાં વાત કરતા હતા એટલું જ નહીં, એમણે પુરાવા પડ્યા એ પોકું ગુજરાતી છું. તો હવે કઈ પાછી ટિકિટ થોડી લેવાય કે કઈ, હવે આમ કઈ મોબાઈલમાં જોઈ લેશું એમ. પછી એ બંનેનું શું થયું એ ખબર નથી, કદાચ તો બેને ટિકિટ લેવડાવી લીધી હોય, એમાં કઈ નવા જ નવા લગ્ન હતા એટલે કઈ ના પાડી શકે એવી બહુ પરિસ્થિતિ હતી નહીં. પણ આજે થઈ ને એ પેલું ફરતા ફરતા વાંચવા જેવી વાત છે. એટલે હું એવું માનું કે બે વાંચનની વચ્ચે ફરી લેવું, આ મારી સિદ્ધાંત આ છે. મેં ચોરી કરીને હું એટલે ચોરી કરીને એટલે ગાપચી લેવું કહેવાય ને, હું આવી ગુલ્લીઓ મારી મારીને જ ફેરો છું જગત. કોઈ એમ કે આ ભાઈએ વેકેશન લીધું, મારે કોઈ સેબેટિકલ લીવ મેં નથી લીધી, કોઈ વેકેશન લઈ લીધું, 27 વર્ષથી લખું છું, કોલમ ચાલુ જ છે. ક્યારેક કંઈક એવું હોય, કોઈ ઘટના બની હોય, કોઈ માંદુ સાજુ હાથે, ક્યારેક એવું બન્યું હોય કે મેં કોઈક જૂનો લેખને રિવાઇઝ કરીને મૂક્યો હોય, કારણ કે વાચકો થોડાક નવા આવ્યા હોય ક્યારેક ઓકેશનલ. બાકી તો ફરતા ફરતા પ્રવાસમાં લખ્યું હોય, વાંચ્યું હોય, જોયું હોય. એટલે બે પ્રોગ્રામ પૂરા કરીને રોનક સાક્ષી છે કે અમદાવાદમાં પ્રોગ્રામ હોય પછી રાતના 10 વાગે હું પીવીઆરમાં ભાગવાનો હતો, અને મેં કહી દીધું હોય કે મારે પીવીઆરમાં જવાનું છે, એટલે આ બધા ફોટા પડાવતા હોય ત્યારે મને રવાના કરી દેજો. એટલે મેં આવી રીતે ગાપચી લીવ લઈ લઈને ફેરો છું. પણ હું એટલું શીખો છું કે ફરવું મહત્વનું છે, વાંચવું એ સેકન્ડરી છે. જે લોકો માત્ર વાંચવામાં જ પડ્યા રહે છે ને એ જિંદગીમાં ફરી નથી શકતા. આ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે. વાંચન એટલા માટે છે કે તમે જે ફરો છો એની સમૃદ્ધિ આવે. ધારો કે હું ઇજિપ્ત ગયો હોઉં તો પિરામિડ શું છે, કેમ બન્યા હતા, ક્યારે બન્યા હતા એ વાંચીને ગયો હોઉં તો એ મારું ફરવાનું સાર્થક થાય, નહીં તો બે ફોટા પડાવીને આવતો રહું. એવા ફોટા તો હવે ડિજિટલ મીડિયામાં ઘરે બેઠા બેઠા પડે, ગ્રીન સ્ક્રીનમાં ઉભા રહ્યો તો. એના માટે ઇજિપ્ત જવાની ક્યાં જરૂર છે જો તમારે ફીલ નથી કરવું કે એનું નોલેજ નથી લેવું. હું સુભાષભાઈ પેરિસમાં બાપુની રામકથા અને ત્યાં હું હતો 9 દિવસ. તો ત્યાં એક વાયોલિન વાદક આવેલા ફ્રેન્ચ, અને એ વાયોલિન વાદકે વાયોલિન વાદન સરસ કર્યું રાતના. બાપુ તો બધી આવી કલાકારોને જે કોઈ આવે એનું સ્વાગત કરે એટલે બેઠા હતા અને સરસ વાયોલિન વાદન થયું. પછી એ ભાઈ એકલા ઊભા હતા, એ તો ફ્રેન્ચ હતા અને બાકીના બધા મિત્રો તો આપણા ગુજરાતી હતા, એટલે બધું વાદન પૂરું થયું ગયા. એટલે હું એમની સાથે થોડી વાતો એ વળગ્યો, તેમને મજા આવી મારી સાથે થોડી વાતો કરવાની. કારણ કે મેં વળી વિક્ટર યુગો અને એલેક્ઝાન્ડર ડ્યુમા અને એવા મેં બચપણમાં વાંચેલા ફ્રેન્ચ લેખકો જુલે વર્ન ને એની વાત કરી, એટલે એમાંથી બોલ્યા કે યુ નો એમ કે એફિલ ટાવર આખી દુનિયામાં એક સિમ્બોલ છે ફ્રાન્સનો, પણ એફિલ ટાવર ઉપર જે એકમાત્ર કાફેટેરિયા છે એનું નામ અમે જુલે વર્ન અમારા રાઇટર લેખકના નામ ઉપર રાખ્યું છે. આજે પેરિસમાં એ મજા છે, પેરિસમાં રવિન્દ્રનાથ ટાગોરના નામની સ્ટ્રીટ છે, હું ફોટો પાડીને જોયો. રૂ ધ ટાગોર, રૂઈ એટલે સ્ટ્રીટ, શેરી રૂઈ ધ ટાગોર. મારા એક મિત્ર છે મોઇન કરીને, તો એ મને લઈ ગયો હતો ભાઈ આ ટાગોરવાળી સ્ટ્રીટ છે. સરદાર સિંહ રાણા આપણા ક્રાંતિકારી રાજેન્દ્રસિંહ રાણા જે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ હતા વર્ષો પહેલા, એમના દાદા સરદારસિંહ રાણા એ ત્યાં રહીને કરતા, એનું સ્મારક છે. તો પેલા વાયોલિન વાદકે મને એ એટલી બધી અદ્ભુત એક શીખ આપી, મને કે એવરીવન વિલ ગો ટુ આઈ ફીલ, એ આઈ ફીલ બોલે, એ ફીલ નહીં આઈ ફીલ, આપણે એ ફીલ બોલવાથી ટેવાયેલા છે કે એવરીવન વિલ ગો ટુ આઈ ફીલ, એ છે એ સિમ્બોલ છે. બટ લુવર ઇઝ રિયલ ફ્રાન્સ. એફિલ ટાવરનો ફોટો પડે એટલે આખી દુનિયાને તમે કહી શકો કે પેરિસ આવી ગયો, પણ બાજુમાં જે લુવરનું મ્યુઝિયમ છે ને, જે તમે એક વર્ષ સુધી બધું જુઓ તો પૂરું થાય એમ નથી, એક વર્ષ સુધી એટલી કલાકૃતિઓ સાચવીને બેઠું છે જગતની. કારણ કે ફ્રાન્સે વિશ્વયુદ્ધ વખતે પણ ભેગું કરેલું કે ભાઈ જે સ્ટોરેજ હિટલરથી ખતમ થઈ જતું હતું એ બધું ત્યાં આવી ગયું હતું, એની પહેલાં બધા અલગ અલગ. આજે જે બર્ના આર્નો હમણાં જે એલન મસ્કને બદલે જે નંબર 1 અબજપતિ થયા, તો એ ફ્રાન્સના એ અબજપતિએ જ્યારે નોતરદામનું ચર્ચ આંખમાં સળગી ગયું ત્યારે એમ કીધું કે આ સરકારની જવાબદારી નથી, આ અબજપતિ તરીકે મારી જવાબદારી છે કે આ દેશની કોઈ ધરોહર હોય એને રિનોવેટ કરવી હોય મારા પૈસા શું કામના છે, હું મારા પર્સનલ પૈસા આપીશ આ કરવા માટે. પછી બીજા એક છે એક પિનોલ્ટ નામના ત્યાં, એટલે એ આ પિનો અને બર્નો એ બંનેની કંપનીઓએ પૈસા આપ્યા છે રિનોવેશન કરવાના, કે ભાઈ આ અમારી જવાબદારી છે નાગરિક તરીકે. આ બહુ અદ્ભુત વાત છે. અને એટલે હું કહેતો હું કે પેલા ભાઈએ બહુ સરસ વાયોલિન વાદકે મને કહ્યું કે એફિલ ટાવરનો ફોટો પડે ને એ સિમ્બોલ છે કે તમે પેરિસ જઈને પાછા આવ્યા, પણ તમે લુવરના મ્યુઝિયમની કલાકૃતિઓમાંથી પસાર થયા એ ફ્રાન્સ છે, ત્યાં જે પડ્યું છે એ ફ્રાન્સ છે. ત્યાં તમે થોડીક વાર ઊભા રહેશો કે આ લિયોનાર્ડો દા વિન્ચી આવું દોર્યું, આવું કર્યું, આવું કર્યું. અમારે મારી સાથે તે થયેલું, આ હું બોલેલો છું પહેલાં, પણ કદાચ આમાં તો ઘણા વર્ષો પહેલાં હું ગયો હતો ને ત્યારે મેં બોલેલો કે હું મોનાલિસા જોવા માટે દોડતો ગયો ત્યાં લુવરમાં. મોનાલિસા તમે જુઓ ને તો આમ આપણે મોનાલિસા બહુ બ્રાન્ડ બહુ મોટી છે, ચિત્ર બહુ નાનું છે, અવડુક જ છે, અવડુક આ લાઈફ લાઈન બુક જેવડું, એનાથી સેદ મોટું.
તો મોનાલિસા જોવા માટે ધક્કા મુક્કી કરતા આપણે ગુજરાતી હોય તો એમાં પાવર થવો હોય કઈ એમ એમ થોડા આપણે જોયા વગર ને રહી જાય અને એ બિચારા પેકેટ ટૂર માં આવ્યા હોય હું તો મારે રીતે રોકાવાનું કેવું એટલે એને તો બે કલાકમાં બ્લુરેક જોઈ લેવાનું હોય એટલે એમાં એક ખાતે પીતે સુખી ઘરના બહેન હતા જરા મોટી ઉંમરના એ બધાને હડસલો મારીને એટલે કોરિયા ચીન બીન બધાને ખસેડીને એકલા પહોંચી ગયા એમ એટલે ચાર પાંચ દેશો ખસેડી નાખ્યા એને મોનાલિસા જોવા માટે આ ડાવળા હા મોનાલિસા ઓલા બધા કહેતા હોય એમ મોનાલિસા એમ અને ભેગી એની ગ્રાન્ડ ડોટર હતી નાનકડી તો એ બેન આમ ધક્કા મુક્કી કરતા આગળ ક્યાંક મોનાલિસા મોનાલિસા આપણે એના માટે નહીં લગી આ બધા હલાવે છે આપણને એના માટે બીજું શું કરવાનું હોય આવીને પછી એમ જોયું તો એમનો મરીરસ ખારો થઈ ગયો કે હે આ તો આવડું જ છે તો એટલે એની ગ્રાન્ડ ડોટર હતી એની પૌત્રી તને કે આ તો ઝીણકું છે એટલે એમને સાઈઝ જોવી હતી મોનાલિસામાં ચિત્ર નહોતું જોવું કે મહાન ચિત્ર હોય તો પછી કેવડું મોટું એમ સો એક ફૂટનું તો હશે એમ એટલે એમનો એ જે વાત છે કે હવે એક એવો સમાજ આપણે બનાવી દીધો છે આ તો મને ફરતા ફરતા જડેલી ઘટનાઓ છે કે જે વાંચવાનું એ રીતે હું કહું છું કે તમે જો મોનાલિસા શું છે એ ખબર જ નથી એની સામે ભગવાને તમને કેટલા લોકોને જવું છે એ જોવા માટે આ બેઠેલા કેટલાને જવું હશે એને ભગવાને મોકો નથી આપ્યો જે પેલા બેનને મળી ગયો હતો ત્યાં જઈને જોવાનું પણ એમનું વાંચન નથી ને એટલે એમને મોનાલિસાનો આનંદ પણ નથી તાવ આવેલી જીભે તમે શરબત પીવા જાઓ તો કેવું થાય વિચાર કરો તમને 104 તાવ હોય અને તમે શરબત પીવા જાઓ તો તમને સ્વાદ જ નથી આવવાનો ખાટું છે મીઠું છે હું વાંચનનું મહત્વ એ રીતે કહું છું કે ફરતા ફરતા વાંચવું કે વાંચતા વાંચતા ફરવું જે સુભાષભાઈ વાત કરીને તમારી પાસે વાંચન હશે ને તો તમારી જીભમાં તાવ નહીં હોય તો જે શરબત પીરસાશે ને એનો અસલી સ્વાદ તમને ખબર પડશે તો તમે ત્યાં જઈને જે ચિત્ર સામે ઉભા હશો ત્યારે કઈ નહીં વાંચી શકો ત્યારે વાંચવું ખોટું છે લુવડમ ફરતા ફરતા જો વાંચવા માંડું તો ચિત્રો નથી દેખાવાના કે ગ્લેશિયરમાં ફરતા ફરતા જો હું સ્વિટ્ઝર્લેન્ડનો ઇતિહાસ વાંચવા બેસું કે કહેવા બેસું તો ગ્લેશિયરની મજા નથી મળવાની પણ મારે પૂર્વ તૈયારી કોઈ યાત્રાની કરવી હોય એ પછી માત્ર ફરવાની યાત્રાની નહીં જીવનની યાત્રાની પણ મેં નરેન્દ્રભાઈ વિશે એક વખત કહેલું ઘણા વર્ષો પહેલા ત્યારે તો હજી પ્રાઇમ મિનિસ્ટર નહોતા વાંચે ગુજરાતનો કાર્યક્રમ હતો 2010માં અને મેં ત્યારે કહેલું કે ભાઈ એમણે આજે જે બોલે બધાને એમ લાગે કે તો સાહેબ તો કોઈ પણ વિષય ઉપર કયો તો બોલી શકે અને સભાઓ કરી શકે એટલે સભાઓ જાજીએ કરી શકે કારણ કે એમને તૈયારી ન કરવી પડે ઓન ધ સ્પોટ આવે તો તમે કયો એટલે કહી શકો કે આ વાત વિષય ઉપર આપણે વાત કરવાની છે એમાંથી વાત કરીને બોલી શકે મેં એમ કહેલું કે 2001ની સાલ પહેલા અને પ્રેક્ટિકલી આમ જુઓ તો 95 પછી તો નામ છપાવવા છપાતું થયું એ પહેલા એમણે જે પ્રવાસો કર્યા છે ને એમણે જે વાંચન કર્યું છે ને એમનું વ્યાજ છે આ તો આ તો ઇન્ટરેસ્ટ છે બોલું તો કેપિટલ હતું કે હવે એટલું બધું ફરી લીધું છે એ યુનિવર્સલ સ્ટુડિયોમાં ફરી આવ્યા હોય એ વખતે અને એક હિમાલયમાં ફરી આવ્યા હોય સામાન્ય માણસથી ઘરે પહોંચી ગયા હોય એમને બધી ખબર છે કે માણસ કેમ બિહેવ કરે કેમ જોવે એને સુખ દુઃખ કેવા હોય એને કઈ વસ્તુ ગમી જાય કઈ વસ્તુનો અણગમો થાય એ 40 વર્ષની પૂર્વ તૈયારી હતી પછી 20 વર્ષ અત્યારે જે છેલ્લા ચાલે છે 20 તો એ 20 વર્ષ એ પૂર્વ તૈયારીને કારણે ચાલે છે બેઝ ન ભાઈ નો હોત તો ન ચાલે આ દરેક માણસમાં હું જોઉં છું મોરારી બાપુમાં આજ છે આજે બાપુને કઈ રામચરિત માનસથી ચોપાયો કે પોથી ખોલીને વાંચવી નથી પડતી કથામાં મેં તો કોઈ જોયું નથી પોથી રાખે પણ પોથી ખોલીને રેફરન્સ જ જોતા કે આ ચોપાયમાં આમ છે મને મને સાહેબની વાત કરીને મોદી સાહેબની આપે વાત કરી તો જય મને એમાં એવું પણ લાગે છે ગુજરાતી ઉપરનો મારા ઓબ્ઝર્વેશનમાંથી વાત હું ટૂંકમાં મૂકી દઉં 18 મિનિટ કે ગુજરાતીઓ છે ને પ્રવાસી તરીકે લુચ્ચા છે કનિંગ માઇન્ડ છે ભાવનગરમાં કોઈ ગુજરાતી આવે ગ્રુપમાં જાય સુભાષભાઈ અનિમુન ગ્રુપમાં જાય ડિસ્કાઉન્ટ મળે ઇનસિક્યોરિટી પણ એ અને એ કનિંગ શબ્દ જતો નથી ધે આર વેરી સ્માર્ટ પીપલ એવું કહીશું ધે આર નોટ કનિંગ બટ ધે આર વેરી સ્માર્ટ એ ભાવનગરમાં આવે ને તો મને એમ પૂછે કે સુભાષ અહીંયા કોઈ સારી પંજાબી રેસ્તરા છે અને અમૃતસરમાં ફરતો હોય ને તો કે ગુજરાતી થાળી મળે છે તો તમે જો આ સ્માર્ટનેસ છે પણ જો ઇફ હેવ ટુ ટેલ ધીસ થિંગ વેરી સિરિયસલી તો મને જય એવું લાગે છે કે નામ છૂટી જાય કામ છૂટી જાય ગામ છૂટી જાય પછી પ્રવાસ શરૂ થાય છે એટલે જે સતત હિમાલયમાં ફરતા ફરતા ચાવીનો જોડો ખોવાઈ નથી ગયો એની સંભાળ લેતો હોય જેવું 45 સેન્ટીગ્રેડ ગરમી છોડી અને હિમાલયમાં ઉતરે સરસ મજાનું પ્લીઝન્ટ વાતાવરણ હોય એમાં પહેલું ઘરે ફોન કરીને પત્નીને પૂછે કે મારો કોઈ ફોન નહોતો નહીં હવે 40 વર્ષમાં તારું કોઈને કામ નથી પડ્યું હવે અત્યારે થોડી વારમાં હું પડી જાઉં
તો તમે એ પ્રવાસીઓ છે એટલે પ્રવાસ છે ને મોટા ભાગના માણસો તમે બે જુગારી એવા જોયા છે કે સામેવાળો કોઈ પણ પત્તા ઉતરે પોતાના ઉતરી જાય લાઈનમાં નહીં. ગુજરાતી એવા લોકો છે કે જેને પોતાની વાર્તા કહેવાની એટલી ઉતાવળ છે કે બીજી કોઈ વાર્તા સાંભળવાની તૈયાર જ નથી. એટલે શું થાય છે કે ઉતરે અને પોતાની, એટલે પ્રવાસમાં પહેલાં નીકળતા પહેલાં મારે નક્કી કરી લેવું જોઈએ કે હું વાર્તા સાંભળવા જાઉં છું કે વાર્તા વેચવા અને વાર્તા ઉછાળવા જાઉં છું. વેજીટેરિયન તો વેજીટેરિયન ગોતો, હા પછી સ્વાદ તમને જુદો લાગે, તમને એમ થાય કે આ તો આપણે ખાઈએ, પણ એ આપણે ખાઈએ તો આપણા ઘરનો સ્વાદ છે જ ને આપણી પાસે, એ તો એ મરચા મસાલા જે કઈ આપણે હોય એ તો આપણે ખાવાના જ છીએ. હવે જે જાય એ શું કરે છે એ તો ચેક કરો, કદાચ એ મસાલા કંઈક જુદા પ્રકારે પડતા હોય, એ એ એની વિદ્યા કંઈક જુદી હોય, એવું જ સંગીતમાં છે. આ સ્વાદની વાત કરીએ, એવું જ સંગીતમાં હોય. એટલે આપણે એમ કંઈક સાંભળીએ, અરે આપણા જેવું ન થાય, અરે બરાબર જ છે આપણા જેવું ન જ થાય, આપણે જ્યાં મોટા થયા હોય આપણને સૌથી વધારે ગમવાનું હોય, માના ખોળા જેવો બીજો ખોળો મળે જ નહીં, તો એ મને ખબર જ છે કે આપણા જેવું ન થાય, પણ એ કેવું છે એ તો ચાખો. કારણ કે મેં પરદેશીઓમાં જોયું છે, એ સોમનાથમાં, અંબાજીમાં, આપણા તીર્થસ્થળોમાં અલગ અલગ જગ્યાએ ફોરેનરો આવે ને આખો દિવસ કોતરણીઓ જોવે, એના ફોટોગ્રાફ પાડે, એની પરમિશન લે, એના કેમેરા લઈને આવ્યા હોય, એની આપણે વચ્ચે ખબર હોય તો ગીરની બહુ જ સરસ મજાની ડોક્યુમેન્ટરી ડિસ્કવરી ચેનલે બનાવેલી થોડાક વર્ષો પહેલા, હમણાંની બહુ જ સરસ. આપણને એમ થાય કે આવું ગીર તો આપણે ક્યાં ગયા છીએ ને આપણને જોવા નથી મળ્યું. એટલે એ એક વૃત્તિ છે કે ભાઈ આપણે જ્યાં જઈએ એને એક્સપ્લોર કરો, ઇન્ડિયા હોય તો ઇન્ડિયાને એક્સપ્લોર કરો, ચાઇના હોય તો ચાઇનાને એક્સપ્લોર કરો, જ્યાં જાઓ એને એક્સપ્લોર કરો, એને બરાબર એબ્સોર્બ કરો એના વિશે. એટલે જે અંગ્રેજો આવ્યા તો આર્કિયોલોજીકલ સર્વે બનાવે ને પછી એમાંથી બધું ગોતે કે આ શું હતું, અશોકનો શિલાલેખ વાંચવાની કોશિશ કરે કે આ શું લખી ગયા હતા, આપણે જૂનાગઢમાં પડ્યો જ છે અત્યારે. ધૂમકેતુની કદાચ ભૂલતો ન હતો વાર્તા છે, વિનિપાત પડે છે ત્યારે સઘળું પડે છે, વાક્ય છે. પેલા શાસ્ત્રીજી છે એક મૂર્તિ બચાવવા માટે આંદોલન કરે છે અને પેલો અંગ્રેજ અધિકારીને બહુ ગમી ગઈ હોય છે એ મૂર્તિ અને કામને ગમી જાય છે. શાસ્ત્રીજી સાચા છે, શાસ્ત્રીજી આગલી રાત્રે અંગ્રેજને ત્યાં જાય છે, મારે તો કોઈ સંતાન છે નહીં, મારી જીદ હતી કે આ મૂર્તિ ગામની બહાર ન જવી જોઈએ, પણ હું આ લોકોને વર્ષોથી સંસ્કૃત ભણાવવાની કોશિશ કરું છું, આ કોઈ ભણતા નથી, આ કોઈને સમજ નથી કે મૂર્તિ શું છે, આ કઈ કલાવિધાન છે, આ શાલભંજિકા એટલે શું, યક્ષ એટલે શું, તારી આંખમાં જે પેશન છે, તારી જે કદર છે આ આ કળાની, એ જોઈને હું તો જીદી માણસ છું, મેં તો પહેલા જ ના પાડી હતી કે આ ગામની મૂર્તિ બહાર જાય જ નહીં. હું તને એમ કહું છું કે ગામને સવારે ખબર પડી પહેલા તું જતો રહે. ધૂમકેતુ એ લખેલી વાર્તા છે. આપણી સાથે આ થઈ રહ્યું છે કે આપણે આપણી ધરોહરને સરખી રીતે નથી જોતા. બહારની તો બહુ દૂરની વાત થઈ ગઈ, આપણી આસપાસની વાતો, આપણે ત્યાં જ્યાં મોટા થયા ત્યાં શું છીએ, એની આજુબાજુ શું છે, એ સંગીત છે તો શું છે. મેં એકવાર પૂછેલું, કેટલા ઘણા બધા વિદ્વાનોને પૂછ્યું હતું કે વિશ્વંભરીની સ્તુતિ આપણે આટલા વખતથી ગાઈએ છીએ, તેનો છંદ કયો, જે ગાતા હોય એને જ ખબર નહોતી છંદ કયો. કારણ કે બધા મેઘાણીભાઈ નથી હોતા જે ગીતો ગોતી આવે ને પછી એનો ઢાળ ગોતે ને પછી એનો છંદ ગોતે ને પછી એનું આખું રિસર્ચ યુનિવર્સિટીની જેમ કરે. એટલે મારી મુદ્દો આ છે કે વાંચતા વાંચતા ફરવું કે ફરતા ફરતા વાંચવુંમાં, ફરવું ત્યારે વાંચવું નહીં પણ ફરી શકો ને સરખી રીતે એના માટે પહેલા વાંચીને તૈયારી કરવી. ફરવું ત્યારે જો વાંચશો તો એવા મેં જોયા છે, પછી બહુ બાજુમાં જે ફરતા હોય એને બોર થઈ જાય કે ભાઈ આ અત્યારે ક્યાં ચોપડી ખોલીને આપણને જ્ઞાન આપે છે. અમારે એક બે એવા હોય એ રેફરન્સના બાદશાહ હોય, એટલે ફરવા જાઉં ને એટલે તમે એમ કહો કે આ દરિયો છે એટલે એ દરિયા ઉપર પાંચ કવિતા સંભળાવી દે, એટલે આપણને એમ થાય પહેલા મહેરબાની કરો જરાક, દરિયો તો છે હમણાં સનસેટ થઈ જશે, દરિયો દેખાશે નહીં અંધારામાં, આ 15 મિનિટ સરખી રીતે જોવા તો દો, તમારી કવિતા પછી સાંભળશું આપણે રાતના 10 વાગે હોટલની લોબીમાં. પણ એમને એટલો ઉત્સાહ હોય કે એને દરિયો મહત્વનો નથી લાગતો, પણ દરિયા ઉપરની મને 5 કવિતા છે, મેં લખી છે ને મેં હું તમને સંભળાવી દઉં, એ જોર વધારે હોય છે. એટલે મૂળ વાત જીવનના આનંદથી જયે શરૂ કરેલી, તમને યાદ હશે આ અદ્ભુત ટાઈમ છે વેન આઈ કેન મેન્શન ધેટ, એ તમારું ધ્યાન દોરું કે મિત્રો મોટાભાગના લોકો એવું માને છે કે આનંદ છે ને એ શબ્દ છે, શાસ્ત્ર છે, સિદ્ધાંત છે, સંહિતા છે, અનુભવ છે, એવી બહુ ઓછા લોકોને ખબર છે કે આનંદ કોઈ શાસ્ત્ર નથી. આનંદની જીવનની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ છે ને, મેં જયના કેટલાક પેરેગ્રાફ હું બુકમાર્ક કરીને લાવ્યો છું, જય છે ને એ
સાઇનેસ્થેટિસ છે. આ બહુ દુર્લભ શબ્દ છે, ગુજરાતી મને નહીં આવડે, પણ હું તમને એને સમજાવું. એકસાથે બધી ઇન્દ્રિયો કામ કરતી હોય ને, જેને જે સાંભળતો પણ હોય, જોતો પણ તો હોય, સૂંઘતો પણ હોય, સ્પર્શતો પણ હોય, એટ એ ટાઈમ સાઇમલ્ટેનિયસલી એ પર્સન કેન ડૂ કેન યુઝ ઓલ ધ સેન્સીસ. એને સાઇનેસ્થેટિસ જઈ છે ને, પ્રવાસી તરીકે સાઇનિસ્ટ તમે એના પેરેગ્રાફ માટે નવું જ્ઞાન જો, એટલે આપણે આવા હતા એ તો અત્યારે ખબર પડી આપણને. અને આ શબ્દ મેં પહેલી વાર સાંભળો, આવા હતા નહીં, આવો છે, આ કઈ હતો નહીં, આ તો હજી 150 વર્ષ જીવવાનો છે. તો જય છે ને, લોકોને 5 ઇન્દ્રિયોની આપણે વાત સાંભળી છે ને, જય પાસે એટ એ ટાઈમ 600 ઇન્દ્રિયો છે. તમે આ લાઈફ લાઇનમાં એ તમે જોઈ શકશો, તમે વાંચી શકશો. પણ આનંદને આપણે અનુભવ નથી ગણતા. આનંદ આપણે માટે શબ્દ છે. એક અદ્ભુત પ્રસંગ ઓશોનો એક યાદ આવે છે મને. જય એકવાર એક સૂફી ફકીર ટેકરી ઉપર રહેતો હશે. રાત્રે ધોધમાર વરસાદ વચ્ચે એક માણસ આવ્યો અને એણે કીધું સૂફી ફકીરને, મને આનંદ વિશે કહો. એ કે હું તને ચા પાવું, આ વરસાદ છે, બેસ તું. એ કે નહીં, હું ઉતાવળમાં છું, તમે મને આનંદ વિશે કહો, આનંદ વિશે કહો. એટલે સૂફી માસ્ટર અંદરથી ટોપલી લઈને આવે છે અને એમ કહે છે કે આ બે ફળ છે, આમાં એક ફળ છે જો તું ખાઈશ તો આનંદનો તને અનુભવ થશે જય, અને આ બીજું ફળ ખાઈશ તો તને આનંદનું જ્ઞાન થશે, અનુભવ નહીં થાય. પણ આની સમસ્યા એ છે કે એક ફળ ખાવ એટલે બીજું ફળ દ્રશ્ય થઈ જાય છે, કે જો આનંદનો જ્ઞાન થશે તો અનુભવ નહીં થાય, અને અનુભવ હશે એને જ્ઞાન નહીં હોય. તમે જો આપણે ત્યાં ક્લિયર કટ ડિવિઝન છે. શાસ્ત્રને ભણેલા, સિદ્ધાંતને ભણેલા લોકો છે એ નિરસ છે, એની સામે જે નિરક્ષર લોકો છે એ ઠાઠથી જીવનને કાયમ હોળીની ધૂળેટીની જેમ ઉજવે છે. એટલે આનંદથી અને આ પુસ્તક, સપોઝ યુ વોન્ટ ટુ રીડ ધ સંહિતા, આનંદની છે. અને પ્રોબેબલી નોટ બીકોઝ હી ઇઝ માય ફ્રેન્ડ, જય મારો દોસ્ત છે એટલે નહીં, એ નથી બેઠો એમ કહું, કે બહુ ઓછા લોકો પ્રકૃતિને, સ્થળોને સાંભળે છે. એક જણો મને પૂછતો હતો કે સુભાષભાઈ 40 વર્ષથી હિમાલય જાઓ છો, તમે શું કરો છો? મેં કીધું હું દેવદારને સાંભળું છું, હું કેડીઓને સાંભળું છું, હું વૃક્ષોને સાંભળું છું, માત્ર પંખીઓને નથી સાંભળતો. એટલે કેડી સાથે વાતો કરવી, પંખીઓ સાથે વાતો કરવી, નદી સાથે વાતો કરવી, રેતી સાથે વાતો કરવી. અને થેલામાં મૂળ આપણી સમસ્યા એ છે કે થેલામાં આપણે પુષ્કળ, મારી સાથે એક ડૉક્ટર મિત્ર આવેલા ને નદી કિનારે અમે ભાઈ ભેગા થઈ ગયા, એ વોઝ ગુજરાતી, તો મેં એને ફરતા જોયાનો બહુ રાજી થયો ને, એક નાવિક સાથે બેસીની વાત પણ કરતા હતા. આઈ વોઝ સરપ્રાઈઝ કે આ તો બહુ કમાલ થઈ ગઈ. પછી મેં કીધું શું ડૉક્ટર, શું વાતો કરી? એ કે માછલીના અહીંયા શું ભાવ છે ને અહીંયા જમીનનો શું ભાવ છે. એટલે આપણું શાસ્ત્ર છૂટતું નથી. આપણે જ્યારે મને એમ લાગે છે જય, કે પ્રવાસની અનિવાર્ય કોઈ રખડપટ્ટીની, રઝળપટ્ટીની, પિકનિકની અનિવાર્ય શરત એક જ છે કે સેલ્ફ શુડ બી ઓન હોલિડે. તમારી જાત અઠવાડિયું રજા ઉપર રાખો. મારી જાતને હું રજા ઉપર મૂકી દઉં, ઇફ આઈ વિલ ફાઇન્ડ આઉટ એ હોલિડે ફોર ધ સેલ્ફ. અર્શભાઈ ઇઝ ધ પરફેક્ટ એક્ઝામ્પલ ધીસ ટાઈમ. તમે જુઓ કે હી હેઝ ટેકન હોલિડે ફ્રોમ ધ રિસ્પોન્સિબિલિટીઝ, હી ઇઝ હિયર ટુ લિસન. પહેલીવાર હું એમને મળ્યો તો ત્યારે ખાસા પોપ્યુલર આવ્યા, મારી બાજુ ઉભા રહી ગયા હતા. પરફેક્ટ એક્ઝામ્પલ. મુકુલભાઈ ઓળખાણ કરાવી કે અમારા, મેં કીધું મેં છાપામાં વાંચ્યું છે, પણ એ ઉભા તો એટલી સહજતાથી ખબર જ ન પડે કે બહાર પ્રોગ્રામ ચાલુ હતો, એ ધારત તો ત્યાં જઈને સીધા સ્ટેજ ઉપર જઈ શકત, એટલે બધું ઉભા રહ્યા. અને સભામાંથી વયા જવાનો શ્રેષ્ઠ રસ્તો ફોન ઉપર આમ કરતા કરતા વયા જવાનો, એ ટાળ્યું છે એમણે. એ ટાળ્યું કે નહીં, વાત કરીશ તો અહીંયા કરીશ, પણ અહીંયાથી જઈશ. સુભાષભાઈ આપણે મિત્ર છે દેવકી, તો હમણાં મને કહેતી હતી તમારી સાથે કંઈક ફ્લાઇટમાં સાથે થઈ ગઈ હતી, પછી અમારો પ્રોગ્રામ હતો બીજે દિવસે, એટલે મને કહે કે અમે પછી હર્ષભાઈની સાથે હતા, એટલે એમ કે વાતો કરી આમ તો મેં કીધું ઇન્ટરવ્યુ નથી કરી લીધો ને. મને કે ના, અમે એવા ફ્લાઇટમાં ઇન્ટરવ્યુ કરી રહ્યા છે, પણ આ નહોતો કર્યો ઇન્ટરવ્યુ, અમે ખાલી વાતો કરી. એટલે આ બહુ મોટી વાત છે, બરાબર? નહીતર માણસ ઇન્ટરવ્યુ કરવા માટે મળે પત્રકારોને, આરજેને, લેખકોને, કે ભાઈ આપણો ઇન્ટરવ્યુ કંઈક થાય, એ વાતો કરવા માટે ભેગા થયા હતા. બિલકુલ. એટલે ધ અનએવોઇડેબલ કન્ડિશન, કોઈ પણ રખડપટ્ટીની અનિવાર્ય શરત એ છે કે પુટ યોર સેલ્ફ ઓન ધ હોલિડે, ફાઇન્ડ આઉટ એ લેઝરલી મોમેન્ટ કે જેમાં તમે તમારી સાથે જો, તમારી સાથે તમે પણ ન હો, એવી એક અનિવાર્ય શરત પ્રવાસની છે. જયભાઈને બીજું પૂછવાનું, એ જય સોરી, જયને એક બીજું પણ મને પૂછવાની ઈચ્છા થાય છે કે જય, જો તારે બકેટ લિસ્ટમાં બે પુસ્તકો
બે વ્યક્તિઓ અને બે જ સ્થળો ઉલ્લેખવા હોય તો આ છ ની યાદી આ મિત્રોને આપને. અરે વાહ, બે પુસ્તકો બે જ સ્થળો, એટલે ઉદારતાથી કે બેને બદલે ત્રણ થાય તો મને વાંધો નથી. એની સાથે આપણને મન જ ન થાય કે આપણે કઈ રમત કરીએ. એટલે એટલે આપણે કઈ રમત કર્યા વગર હું મને આ તો બાઉન્સ થયેલો સીધો સવાલ છે, અચાનક આવી ગયેલો. બે પુસ્તકો, એક તો હું પાક્કે પાયે સાહસિકોની સૃષ્ટિ લઈ જાઉં. જુલે વર્નનું મૂળશંકર મોહનલાલ ભટ્ટે કરેલો અનુવાદ સાહસિકોની સૃષ્ટિ, એ બહુ સરસ મજાનું, મારું બહુ જ વારંવાર વાંચવું ગમતું પુસ્તક છે. બીજું દુખિયારા લઈ જાઉં. હવે આ કુદરતી જે નામ યાદ આવ્યા એ બંને એવા જ છે કે જે ફ્રેન્ચમાંથી ગુજરાતીમાં આવ્યા હોય, અને બંને મૂળશંકરભાઈ પાછા ભાવનગરના જ લઈ આવ્યા હોય, બરાબર. અને કેવા જે જમાનામાં વિચાર કરો મિત્રો, સાહિત્ય આપણે જે આ પુસ્તક મેળાના આંગણે બેઠા છીએ ને, છાત્રાલયના ગૃહપતિ હતા આઝાદી પહેલા, નાના ભાઈએ સ્થાપેલી સંસ્થા, એમાં મૂળશંકરભાઈ ગૃહપતિ. તમે ફોટો જોવો, ખાદીનો જબ્બો, ખાદીનું ધોત્યું, તમને એમ લાગે નહીં કે આ માણસ અંગ્રેજી આવડતું હશે. અને અંગ્રેજીમાંથી સરસ રસાળ, તમને મૂળ ફ્રેન્ચ હોય કે મૂળ ઇંગ્લિશ હોય, એ ઓથર છે એ ઘા ખાઈ જાય કે આટલી સરસ આપણે વાર્તા નથી લખી. સાચું, શુકમ અનુવાદ કર્યા. એટલા માટે કોઈક જય વસાવડા પુસ્તક મેળામાં આવીને યાદ કરે, એટલા માટે કે છાત્રાલયના વિદ્યાર્થીઓ સાંજે રમી લે, જમી લે. ત્યારે તો વીજળીની આટલી સુવિધા હતી નહીં, પછી કરવાનું શું? હવે સુડાવી દેવા પડે 7-8 વાગ્યામાં તો બધાને. અને છોકરાઓ હોય, યંગ છોકરાઓ, એટલે મૂળશંકરભાઈને ગૃહપતિ તરીકે એમ થયું કે રોજ, જેમ આપણે રોજ એક સિરિયલનો એપિસોડ જોઈને સુઈ જાય, એક વેબ સિરીઝના બે એપિસોડ જોઈને સુઈ જાય, એમ એમણે રોજ એમ કે એક પ્રકરણ તમને સંભળાવું. પોતાના વિદ્યાર્થીઓ, છાત્રાલયના વિદ્યાર્થીઓ, ભણવાવાળા વિદ્યાર્થી નહીં, હોસ્ટેલના, હોસ્ટેલ ગૃહપતિ, આવા ગૃહપતિ મળવા મુશ્કેલ છે. છોકરાઓ માટે એમ કે પોતે મહેનત કરે, સવારે અનુવાદ કરવા બેસે અને પછી સાંજે સંભળાવવા બેસે, અને એમાંથી આખે આખી ચોપડી તૈયાર થાય. એ એ પુસ્તકો, એટલે હું એ બે પુસ્તક સાથે લઈ જાઉં. બે વ્યક્તિમાં હવે તો આ દુનિયામાં છે નહીં, પણ હું મમ્મી પપ્પા લઈ જાઉં. બિલકુલ, વેરી ગુડ. એમની સાથે બહુ પ્રવાસો કર્યા છે, નાના નાના હતા ત્યારે એ પ્રવાસો. અને મારી એક અધૂરી અપેક્ષા રહી ગઈ કે ઈચ્છા રહી ગઈ, જે બોલું કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કે કુદરત એવો યોગ બન્યો કે ભાઈ થોડું ઘણું જયારે બહાર ફરવાનું શરૂ થયું ત્યારે મમ્મી પહેલા એક્સપાયર થયા અને પપ્પા જીવ્યા. પણ પપ્પાને મેં તો, તમને તો ખ્યાલ છે ગુરુ, કે આપણે લઈ જવા માટે પાસપોર્ટ કરાવ્યો, વિઝા કરાવ્યો, અને સડનલી બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને પછી એમનું મૂવમેન્ટ બહાર નીકળવાની, ઘરમાં ફરી શકે પણ બહાર નીકળવાની 10 વર્ષ સુધી બંધ રહી, કે અમે બહાર વિમાનમાં ન બેસાડીને લઈ જઈ શકીએ, એ મુશ્કેલી થઈ અમારે. એટલે એ મારો એક અફસોસ છે કે ભાઈ મારે જે ફેરવવાના હતા એમને દુનિયાની અંદર, એ ફેરવીને જ છે કે એટલે અફસોસ દૂર કરવા માટે હું બીજા મિત્રોને ફેરવી દઉં છું. ઘણા બધા મિત્રોને એમ કહું ધક્કા મારી મને, હાલો મારી ભેગા ફરવાનું છે, કાંઈ વાંધો નહીં, બરાબર, બાકીનું મેનેજ હું કરી લઈશ, બે પ્રોગ્રામોનું કંઈક મેનેજ કરશું, એ બાજુ કંઈક હોટલનું મેનેજ કરશું, બે ખર્ચા કરવાના હશે તો ઉબેર બુબરનો હું ખેંચી લઈશ, બરાબર, પણ હાલો. કારણ કે મને એક રંજ છે કે ભાઈ મને જેમને ફેરવવા થઈ તો નથી ફેર્યા, તો હવે બીજા જે ફરવાને લાયક છે એને તો આપણે ફેરવીએ જેટલું થાય એટલું. તો અને બે સ્થળો, એક ન્યુયોર્ક, બહુ વાયબ્રન્ટ લાગે મને, બહુ ધબકતું લાગે. આમ ઘણા બધાને એવું જ હોય કે ભાઈ લેખકો હોય એટલે તો કંઈક સુમસામ કોઈક નદીનો કિનારો હોય, જ્યાં ઠંડી ઠંડી હવા આવતી હોય ને કોઈ બેઠું ન હોય, એકાંતની વાત કરે. મને, હું નવરો પડું ને, હું તમને અનુભવ થઈ ગયો છે, એટલે હું ન્યૂજર્સીમાં હોઉં ને 7 નવરો થઈ ગયો હોઉં તો હું ત્યાંથી ટ્રેન પકડીને ન્યુયોર્ક જતો રહું. હું કહે ન્યૂજર્સીમાં કે એમાં તો આપણે શું, રાત બધું અંધારું થઈ જાય, બંધ થઈ જાય 9 વાગે. અમે 10-1 વાર ન્યૂજર્સીથી ન્યુયોર્ક આવ્યા, સૌથી વધુ હું. હા, તમે તો રોકાયા હતા ત્યારે, આપણે સુનિલભાઈએ ચાલો ગુજરાત જે કર્યું હતું એમાં સુભાઈ, એ મને એવા મિત્રો મળ્યા છે, મારે એ ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે જેને હું કહું. તો મારે તમને પૂછવાનું છે અને એમાં એક સરસ મારે કહેવાનું છે, એ આ આ મિત્રો તમે સાંભળજો ધ્યાનથી. સુભાષભાઈ એક લખ્યું છે અને એ એવું સરસ લખાણ છે, એમની નોંધપોથીમાંથી છે, કોઈનું લખાણ નથી, એમનું પોતાનું છે. જીવનને સ્વયંને જ ફરી ફરી પ્રગટવાની ઝંખના હોય છે, જીવનને પોતાને. તમે જ્યુરાસિક પાર્ક જો ફિલ્મ જોયું હોય ને, ઓરિજિનલ સ્પિલબર્ગનું પહેલું, એમાં પેલો સામ નેલનું કેરેક્ટર છે, એને પેલા બે બાળકો ફસાઈ જાય છે ડાયનોસોરથી બચવા માટે, ત્યારે એક પેલું ડાયનોસોરનું ઈંડું જન્મ લે છે એમાંથી, એમ કે ડાયરેક્ટ, આ તો ડાયરેક્ટ થયું છે જન્મ, એમ એ જોવે છે. અને પેલો સામ નેલ એમ કે છે કે લાઈફ ફાઇન્ડ ઇટ્સ ઓન વે, જીવન પોતાનો રસ્તો શોધી જ લેતું હોય છે ગમે ત્યાંથી.
તમે માનો કઈ નથી, પણ ત્યાં એકાદ કુપળ તો ફૂટી જ જાય ધીમે ધીમે. તો એવું લખ્યું છે સુભાષભાઈ કે જીવનને સ્વયંને જ ફરી ફરી પ્રગટવાની ઝંખના હોય છે. અગાશીમાં ઉગી જતો પીપળો, મરેલી ડાળ પર બેસી ગીત ગાતો કાળિયો કોશી, મરેલી ડાળ પર બેસી ગીત ગાતો કાળિયો કોશી, ખંડેરમાં ઉગી જતા અનામ જંગલી છોડ, કબર આસપાસ ઘાસ ચરતું સસલું, સ્મશાનની આગલી શિયાળુ સાંજની ટાઢીબોળ રાખ પર પડતો સવારનો કુબડો તડકો. એક બાજુ જો મૃત્યુ, કાળાશ, વિનાશ, સુંકાર એ બધું છે, ને બીજી બાજુ જીવન છે. કોક પક્ષી ટહુકે છે, કોક પ્રકાશનું કિરણ આવે છે, ક્યાંકથી પવન આવે છે. આપણે બધા આ જ રમતમાં છીએ સવારથી સાંજ સુધી. એટલે જો કુદરતે વ્યવસ્થા જેવી કરી છે, તડકો અને છાંયો, રાત અને દિવસ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન ડ્યુઅલમાં, દ્વૈતમાં વ્યવસ્થા કરી છે આખા જગતની, કે એક પ્લસ હોય એક માઇનસ હોય, એક પ્લસ હોય એક માઇનસ હોય, પણ બંને એકબીજાને પૂરક હોય, સ્ત્રી અને પુરુષ. તમે જુઓ ક્યાંક આ વ્યવસ્થા. એટલે જીવન જે છે સુભાષભાઈ, તમે આમાં જે નોંધ્યું છે, તો તમે અનેક કિસ્સાઓ આમાં લખ્યા છે. એમાં એક કિસ્સો મને બહુ ગમી ગયો, પેલો હાથી વાળો લોરન્સ તો એ આ બધા મિત્રોને કહ્યો, હું આમાંથી વાંચી શકીશ, પણ તમે તમારી ભાષામાં જ કહો તો બહુ. મિત્રો, આ જીવનનામાં છે ને, મેં જઈને જર્પણ કર્યું છે, તમને એની પ્રિફેસ ગમશે, ત્રણ લીટીની છે. જીવન કેનવાસ પર વિસ્મયની રંગછાલક ઉછાળનાર, આનંદની રંગછોળથી ભીજવનાર, દોસ્તીના અનંત રંગી લસરકા કરનાર, અને જીવન ચિત્રને કંઈક બહેલાવીને, બહેકાવીને બહેતર બનાવનાર, અને જીવનને રંગોત્સવ બનાવી આપનાર જીવન પ્રેમી, જીવન મરમી, જીવન કસબી અને જીવન ધર્મી દોસ્તને જીવનનામા અર્પણ. રહી વાત, આ જેટલી ચરબી દેખાય છે ને આમ જ ઓગળતી નથી, 2 કિલો ઘટાડો, 5 કિલો આવી જાય. મિત્રો, તમે જોયું હશે હર્ષભાઈ તો જ્યારે આવ્યા ત્યારે આ જ વાઇબ્રન્સીથી એમણે જવાબદારી સ્વીકારી હોય. મને યાદ છે સુરતમાં જ્યારે કોવિડનો કાળ હતો ત્યારે, કારણ કે અહીં તો મારા ઘણા બધા મિત્રો છે, તો એમ કહેતા કે અમારે બધા હર્ષભાઈ દોડી દોડીને બધાને ખૂબ બધું જે કંઈ મદદ કરવાની હોય, જે દોડાદોડી કરવાની હોય, તો એ અને તમે જોયું ને, આ તો મેં તો સામેથી માઇક અમને ઓફર કર્યું. એટલે યંગ જનરેશનના નેતાઓ સાથે આ આપણને મજા આવે, બરાબર, કે સામેથી માઇક આપો તો એમ કે ના ના હું સાંભળવા જ આવ્યો છું, બરાબર. અને આપણે એવાય જોયા છે કે જે આપણને ધક્કો મારીને પહેલા કે તમે સામે બેસો, મારે બોલવું છે થોડુંક, એમ મેં તો એવાય જોયા છે. એટલે એ જનરેશન છે એ તો હવે બહુ ઓછી રહી છે આપણી આસપાસ. મારે એ ઉલ્લેખ કરવો જોઈએ, સુરતમાંથી જે હમણાં શિક્ષણ મંત્રી થયા પ્રફુલભાઈ, એ એવા મજાના માણસ છે, એ તમારા વિદ્યાર્થી છે. હા, મને આ વખતે મોરારી બાપુની મળવા અમે ઊભા હતા ને, ત્યારે આમ મારી આગળ હતા, હું એને ઓળખું નહીં, કે વિદ્યાર્થી કાળમાં ભણ્યા હોય. પછી મને વંદન કર્યા અને મને કહે કે સર હું આપની પાસે ભણ્યો છું. મેં કીધું બેટા કઈ સાલમાં, એ શિક્ષણ મંત્રી છે એ તો મને ખબર જ નહીં. મેં કીધું બેટા કઈ સાલમાં, તો કે 89 થી 91, 8, 9, 10 હું તમારી પાસે અંગ્રેજી ભણ્યો છું. એટલે મેં એને મારી ટેવ પ્રમાણે મેં એને આમ વાલા કર્યા, વેરી હેપી ટુ સી યુ અગેઈન આફ્ટર એ લોંગ ટાઈમ, ને આમ થયું. પછી જ્યારે એનો પરિચય અપાણો ત્યારે મારી આગળ જ બેઠા હતા, પછી પરિચય અપાણો ત્યારે કીધું કે પ્રફુલભાઈ પાનસેરિયા કે એવું કંઈક, પછી કે એ આપણા શિક્ષણ પ્રધાન છે, એટલે મેં ખબર જ, મેં કીધું જેવા પ્રફુલ્લ છે પાછા, જ્યારે બોલો ત્યારે હસતા હોય, તમને બહુ યાદ કરતા હતા. મેં કીધું માય ડિયર ફ્રેન્ડ આઈ એમ સોરી, મને ખબર નહીં આપ મારા એડ્યુકેશન, એ કે નહીં હું તમારી માટે પ્રફુલ્લને, યા ફાઇન. એનીવે, લોરેન્સ એન્થની જયે કીધું, સારો પ્રસંગ એણે મને યાદ કરાયો. મિત્રો, જીવન પ્રેમ કોને કહેવાય, જીવન માટે શું કરવું જોઈએ? લોરેન્સ એન્થની અમેરિકન, બગદાદ ઉપર અમેરિકાએ જ્યારે બમ્બાર્ડમેન્ટ શરૂ કર્યું ત્યારે લોરેન્સ એન્થનીને ખાસ એણે મદદ કરી અને બધા જ પ્રાણીઓને બચાવ્યા. પછી ઘણા બધા, તો એવું કહેવાય છે કે 75% પ્રાણીઓ ઝૂના મરી ગયેલા બગદાદમાં, પણ હતા એને બચાવ્યા. અને પછી એ આફ્રિકાના થુલાથુલા નેશનલ પાર્કમાં આફ્રિકન સરકારે કેન્યાના કોઈ જંગલોમાં, થુલાથુલા જંગલનું નામ, ત્યાં એને બચાવ્યો કે હાથીઓ બહુ કનડે છે.
અને હાથીઓને વાયર ફેન્સિંગ નડી જાય છે, હાથીઓ મરી જાય છે, આજુબાજુના ગામડામાં પરેશાન કરે છે. તમે આવીને જો એને બચાવી શકતા હો, તમને અમારા હાથી બચે અમારા રસ્તે, નહીતર આ બધા હાથી મરી જશે. લોરેન્સ એન્થની જાય છે અને ધીરે ધીરે હાથી ઉપર શ્રદ્ધા મૂકે છે. એક વખત ક્રિટિકલી એવું બને છે કે ફેન્સિંગ, ઇલેક્ટ્રિક કરંટવાળી ફેન્સિંગ પાસે હાથીનું ટોળું આવીને ઉભું છે. એટલે ઇટ વોઝ એ ક્રિટિકલ મોમેન્ટ કે જેમાં લોરેન્સ એન્થની આંખથી સમજાવે છે હાથીને કે આ વાયરને અડવું તમારી માટે શું છે. અને આખું મોટું ટોળું હાથીનું ઊભું રહી જાય છે સ્તબ્ધ થઈને. પછી એને સમજાવે છે કે પાછા ફરો, પાછા ફરો. અને હાથીને કઈ ભાષામાં સમજાવી શકાય? ઇટ વોઝ સિમ્પલી ધ કમ્પેશન ઇન ધ આઈઝ. આંખમાં કરુણા સાથે લોરેન્સ ઊભો રહેશે અને મોકલે છે. આ કથા અધૂરી છે. લોરેન્સ એથેની ધીરે ધીરે હાથીનો દોસ્ત થઈ જાય છે. પછી લોરેન્સ મરી જાય છે. ત્યાંથી 16 કિલોમીટર દૂર બહાર, નેશનલ પાર્કની બહાર, ઇન એની પત્ની એક કોટેજમાં રહેતા હોય છે. લોરેન્સ મરી જાય છે. પછી 30 થી 35 હાથીનું ટોળું, જો હું ભૂલ ન કરતો હોઉં તો, એ થુલા થુલા નેશનલ પાર્કની બહાર આવે છે. ચાલતું ચાલતું 15-16 કિલોમીટર એના ઘર પાસે આવે છે. અને ઓલું, તમે કોઈ ટેલિવિઝન કોઈ છાપું વાંચવાનું તો કુળ નથી. હાથી તો કંઈ કોઈ લૌકિકમાં એવા એવો કોઈ વ્યવહાર પણ નથી. એ મોટું હાથીનું ટોળું લોરેન્સ એન્થનીના ઘર પાસે આવીને ઊભું રહેશે. એની પત્ની બહાર આવે છે અને એની પત્ની રડી પડે છે. એ જાણે છે કે આ લોરેન્સના મિત્રો છે. આ બધા મિત્રો તમને નવાઈ લાગશે, કોઈ અતિશયોક્તિ વગર ડોક્યુમેન્ટ થયેલો કેસ છે આ, કે 3 દિવસ સુધી હાથીઓનું એ ટોળું એના ઘર સામે ઊભું રહ્યું. એની પત્નીએ ઘાસની પાણીની વ્યવસ્થા કરી. આપણે ત્યાં રિવાજ છે ને કે લૌકિકે ગયા હોય ત્યારે કાંઈ લેવાય નહીં. આ હાથી 3 દિવસ ભૂખ્યા તરસ્યા ઊભા રહેશે. એની પાસેથી કાંઈ લેતા નથી. એની પત્ની પાસેથી નતમસ્તક ઊભા રહેશે. પછી ચાલતા ચાલતા કોઈ તોફાન કર્યા વગર 16 કિલોમીટર જંગલમાં પાછા આવી જતા છે. આપણે આવા સ્નેહાળ, કરુણામય કે મૈત્રીપૂર્ણ ક્યારે થશું મને ખબર નહીં, એ તો આપણે જઈને પૂછવું પડે. પણ આ લોરેન્સ એન્થનીનો આ એક કેસ આ જીવનનામામાં મેં લખ્યો છે કે કમ્પેશન, કરુણા કોને કહેવાય, આ પ્રાણી અને મૈત્રીની, પ્રાણી અને માણસની મૈત્રીનો અદ્ભુત કિસ્સો છે. મને એના આધારે એક બીજો એક કિસ્સો પછી જઈને એક મારે પ્રશ્ન છે કે જાપાનની અંદર લાકડાનું ઘર હશે. લાકડાના ઘરમાં લાકડું જ્યારે ફ્રેમ કરતા હશે ત્યારે લાકડાની ખીલીમાં ખીલી મારતા હશે તો બીજા છેડે એક ગરોળી ફસાઈ ગઈ, એટલે બરાબર એના દેહને વીંધીને ખીલી વહી ગઈ અને ગરોળી જડાઈ ગઈ. 10 વર્ષ પછી લાકડા સડી ગયા છે, ઉધઈ થઈ છે એમ કરી, અને ઘરનો માલિક એ લાકડા તોડી રહ્યો હતો ત્યારે, સીલિંગ તોડી, ત્યારે ખબર પડી કે એ લાકડી છે એને અંદર ખીલીમાં એક જડાયેલી ગરોળી 10 વર્ષ પછી પણ જીવતી હતી. એટલે ઇટ વોઝ શોકિંગ, રાધર નોટ શોકિંગ, ઇટ વોઝ એમેઝિંગ રાધર. અને એને એમ થયું કે આ કઈ રીતે બને, આ જીવન, આ 10 વર્ષ આ કઈ રીતે ટકી. પછી એને રસ પડ્યો આખી વાતમાં કે આ કઈ રીતે ટકી. એટલે એણે ખોદકામ અટકાવી દીધું અને સંતાઈને બેસી રહ્યો નજર રાખવા. કેમેરો ગોઠવ્યો કે આ શું બને છે. તો કેમેરામાં ઇટ વોઝ રજિસ્ટર્ડ. મધરાત થઈ ત્યારે એક બીજી ગરોળી મોઢામાં ખાવાનું લઈ અને ઓલી ફસાયેલી ગરોળીને ખવરાવી જાય છે. એટલે મને પછી એવું થયું કે બે મિત્રો વચ્ચે, પતિ પત્ની વચ્ચે આવી મૈત્રી ક્યારે થશે, ખબર નહીં. તમે જેટલા મૈત્રીના ઉદાહરણ આપ્યા ને એમાં ભાષા નથી. રવિવારે જે ઝઘડો થયો એનો જે શુક્રવારે હિસાબ ખુલ્યો હતો, પછી શુક્રવારે જે દલીલો થઈ એનો પાછો મંગળવારે હિસાબ થાય. એટલે આ બધામાં હાથી કઈ બોલવાના નથી, કઈ બોલવાની નથી, બરાબર. એટલે ગેરસમજો થવાનો, જાજી માથાકૂટ લંબાવવાનો થઈ પણ હોય ગેરસમજ તો ચાન્સ હોતો જ નથી. એટલે આ ભાષાથી માથાકૂટ જાજી શરૂ થઈ જાય એવું મને લાગે છે. આવું રોનક હમણાં આવશે બહાર મોટું જાડું પુસ્તક લઈને આપણને કે ભાઈ તમે આ ભાષા જી. એટલે મારો પ્રશ્ન પણ એ છે, ભાષાથી માથાકૂટ તો ફેસબુક ઉપરથી થાય. તમે કંઈક પોસ્ટ મૂકો તો લોકો એમ કે આમ કહેશો, આમ કાંઈ ના લખો તોય થાય. લ્યો
તો કઈ લેતા જ નથી. પણ એવું જય મિસ્ટિસિઝમમાં એક એવો નિયમ છે કે જ્યારે તમારે હા અને ના સંતાડવી હોય, જ્યારે તમે હા પણ કહેવા નથી માગતા અને ના પણ કહેવા નથી માગતા, ત્યારે જ 1 કરોડ શબ્દોની જરૂર પડતી હોય છે. ક્યાં વાત હૈ, ક્યાં વાત હૈ, વાહ. હવે જઈને પ્રશ્નો, જઈને પ્રશ્નો આ જ સંદર્ભનો છે. લગે હાથ એ જ મિજાજમાં આપણે એની પાસેથી એ વાત પણ જાણી લઈએ. જય, મારા મનમાં ઘણા વખતથી એક પ્રશ્ન છે તને પૂછવાનો, કે મન વાંચવું કે હૃદય વાંચવું, પળ વાંચવી કે સ્થળ વાંચવું, ગ્રંથ વાંચવું કે જીવન વાંચવું. ક્યાં વાત, જો કે તમે પ્રશ્નમાં જવાબ જ એવા આપ્યા છે ને કે બોલા, તમે વિસ્તારથી સમજાવો એટલે જ મેં કીધું. હા, કારણ કે ઓપ્શન ક્લિયર કટ છે મારા જેવા માણસ માટે તો. ના, તમે એટલે એ સમજાવો. બરાબર, એટલે હું પોતે હંમેશા એવું માનું છું કે કોઈ પણ જગ્યાએ તમે જ્યાં જાઓ ત્યાં આ વસ્તુ તો બહુ ક્લિયર કટ છે કે તમે મનને ભેગું રાખશો ને તો નહીં. મને મને બહુ નજીકથી જે મિત્રો આવે ને આમ અચાનક, લેખક 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 વાળી આભામાં હોય મોટા ભાગે, પછી આવે એમ જોવે કે ભાઈ આ કઈ, એટલે મોટા લોકોને એવું બધાને હોય કે લેખકો હોય ને ફિલોસોફી આમ છાંટતા ફરે, આમ કે કંઈક બેઠા હોય તો પિક્ચર જોવા જાઓ તો ત્યાં મારી ભેગા ઘણા ઉત્સાહથી આમ કે આપણે પિક્ચર જોવા જઈએ, પછી એમ હોય કે આમ આમ જય પિક્ચર જોશે એટલે તો એ તો 2200 શબ્દનો લેખ આ જ આપણને કહેશે એમ. એટલે હું તો ફિલ્મ જોતો હું, આપણે તો ફિલ્મ જોતા હોય, ફિલ્મ મજા આવે એવું હોય તો ફિલ્મ જોતા હોય, ફિલ્મ મજા ન આવે એવું હોય તો આજુબાજુ જોતા હોય. બરાબર, તો આ બેઝિકલી એટલે એ પેલી હતાશા થાય કે આમાં કઈ આ તો જાયમું નહીં, જાય ભેગું ફિલ્મ જોવાનો ફાયદો શું. ઓલું તો એમ હતું કે ભાઈ રવિવારે લખે એના કરતા આપણે અત્યારે જ ન સાંભળી લઈએ એમ બધું. પણ એટલે હું એવું માનું, તમે જે પળની કે સ્થળની કે મનની કે હૃદયની વાત કરી, કે બેઝિકલી એ તો મારી એક સેલ્ફ છે જ. કોઈ પણ માણસ માટે આ લાગુ પડે છે. ડોક્ટરો તો એને પણ લાગુ પડે, વેપારીઓ તો એને પણ લાગુ પડે, વિદ્યાર્થીઓ તો એને પણ લાગુ પડે, ગૃહિણીઓ તો એને પણ લાગુ પડે. તમારી એક સેલ્ફ તો છે જ, જે અસ્તિત્વ ટકાવવા માટે છે. સર્વાઈવલ સેલ્ફ, હું એને સર્વાઈવલ સેલ્ફ કહું છું, આ મારો બનાવેલો શબ્દ. સાયકોફિઝિકલ બોડી ટકાવવા માટે. આટલો બધો ભયંકર શબ્દ તો મને નથી આવડતો, એટલે આપણે તો સીધો સાધો કહી રહ્યો કે ભાઈ સર્વાઈવલ સેલ્ફ. એટલે બરાબર, તમારું અસ્તિત્વ ટકાવવા માટેની એક સેલ્ફ તમારે રાખવી પડે. તમે એમ કહો કે ભાઈ આ ન ચાલે, મારે આ પેલા લેખ પૂરો કરવો. સુભાષભાઈ ઘરે હું હમણાં ગયો તો ભાવનગર, અહીં સુરતથી ફ્લાઇટમાં ઉડીને, એટલે મેં સુભાષભાઈ સરસ કંઈક વાત કરવાના મૂડમાં હતા. નેહલબેન ઘરે હતા, બે જણા ઘરે, એવું નહીતર નેહલબેન તો સ્કૂલે હોય. બરાબર, મેં કીધું મારે લેખ પૂરો કરવાનો છે. હું તો એ પહેલો મેં કીધું મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં છું, ચાર્જ થઈ જાય કલાકમાં, જ્યાં હું લેખ પૂરો કરી લઉં. તો હું 1.5 કલાક લગી, એ બે જણા તો વાતો કરીને અમે થાકી ગયા હોય એકબીજા રહે, એટલે એ મૂંગારિયા હું મૂંગોડ્યો. ઘરમાં 1.5 કલાક લગી સંપૂર્ણ શાંતિ રહી. હા, મારું એમ કહેવાનું છે કે મને એ ઘર એવું લાગ્યું કે જ્યાં બેસીને એમ કહી શકું કે મારે લેખ લખવાનો છે. બધા ઘરો એવા લાગતા નથી હોતા, બધા ઘરો એવા હોતા નથી. આ હું કહી શકું ને કે ભાઈ તમે જેને સાંભળવા માટે બહારથી દુનિયા આવે એ લોકોને હું એમ કહી દઉં તમે તમારે જે કરવું એ કરો, પણ મારે તમારી યાર વાત નથી કરવી, હું એ બેસીને લખવાનો છું. એ મને હોમલી ફિલિંગ છે એવી, એ એ એ છે એક તમારી, એ સામો માણસ આપે તમને, એ તમારામાં નથી કંઈ, એ મારો ગુણ નથી. સામો માણસ એ એ બોરારી બાપુ હોય, પ્રજ્ઞાબેન હોય, આ એવા એવા લોકો છે જ્યાં એવી ફિલિંગ આવે તમને કે આ ઘર છે આપણું, કંઈ તો આવું કરાય, આ કરવામાં વાંધો નહીં. તો એમાં હું હંમેશા એમ માનું કે એક તમારી સર્વાઈવલ સેલ્ફ છે ને, એમાં તમે ઘણું બધું કરતા હો છો. તમે પ્રિપેરેશન કરો, તમે લખો, તમે રેફરન્સ ગોતો, તમે વાંચો, તમે તમે બધી વસ્તુઓમાંથી પસાર થાઓ, કેટલું બધું કરો સર્વાઈવલ સેલ્ફ માટે. પણ પછી શું, પછી આખી ટાઈમ એ જ કરી રાખવાનું. એટલે વિરાટ કોહલી અનુષ્કા પાસે જાય ત્યારે ક્રિકેટને શોટ કેવી રીતે આમ હોય ને, ફિલ્ડ પ્લેસિંગ કેમ કરી હતી ને, એની ચર્ચાઓ કરે કે અનુષ્કાન મળવા આવે તો પછી શોર્ટ ટેકિંગમાં કેમેરા પ્લેસમેન્ટ કેમ કર્યું હતું એની ચર્ચા કરે, તો હું નથી માનતો કે બેનું દાંપત્ય ચાલે. એ બંને ભેગા થઈને કોઈક એવી જગ્યાઓ ગોતવી પડે જે એ બંનેનું હૃદય ખુલતું હોય. પછી કેમેરાના પ્લેસમેન્ટ કે ફિલ્ડના પ્લેસમેન્ટ ન આવે એમાં વચ્ચે તો ચાલે. એટલે મારી ચોઈસ બહુ ક્લિયર છે આ વાતની અંદર કે બેઝિકલી તમે જો જ્ઞાનથી છે ને તમે માણસને પ્રભાવિત કરી શકો છો, પણ હૃદયથી છે ને તમે માણસને આનંદિત કરી શકો છો. આ મારો જાત અનુભવ છે. મેં બે રસ્તાઓ જોયા છે, બે રસ્તાઓ થોડા ઘણા ખેડ્યા છે, એટલે હું જોઉં છું કે ભાઈ તમે જ્ઞાનથી પ્રભાવિત કરો, ઇમ્પ્રેશન જોરદાર પડે. બરાબર, પણ પછી તમારી ઇમ્પ્રેશન ટકાવી રાખવા માટે એમાં સતત પેલા આપણે કહીએ ને અગ્નિમાં સમિધ હોમવા પડે, એમ સમિધ હોમવા પડે જ્ઞાનના. કારણ કે પછી એમ હોય કે આ તો મોટા જ્ઞાની દર વખતે આપણને આવીને જ્ઞાનની વાત કરશે, એટલે પછી કેવું થાય કે મુલાકાતો માટે પ્રિપેરેશન કરવી પડે, સહજ ન રહે.
તમને એમ થાય કે અહીં જાઓ એટલે મારે જ્ઞાન છાંટવાનું જ છે હમણાં જઈને. આપણે મળીએ ત્યારે બીજી કઈ વાત નથી, પેલા આપણે 15 કોટેશન છાંટવાના છે, 5 કવિતાઓ છાંટવાની છે, 10 ઘટનાઓ છાંટવાની છે. તો એ તો જેલ છે, ઇટ્સ અ પ્રિઝન. આપણે હું જેલમાં બોલવા માટે ગયો હતો ત્યારે મેં જેલર સાહેબ બહુ ઉલબળકાથી સ્વાગત કરવા માટે આવ્યા હતા. એને હસતા હસતા કીધું, મેં કીધું આ કેદીઓની તમારે એટલે નોકરી કેટલી થઈ? એટલે એમની 23 વર્ષની થઈ હતી. મેં કીધું જન્મટીપ 14 વર્ષે પૂરી થઈ જેલમાં આવવાની, અમારે તો 23 અને હજી બાકી છે. બરોબર, એમને પગાર લઈને રોજ સવારે કરવાનું શું? જેલમાં જવાનું ને. ઓલાને તો છુટકારાની આશા છે કે આમાંથી છુટકારો થશે આપણો, કે સારી ચાલચલ ગત હશે તો 14 ને બદલે 12 વર્ષે ભાગી જશું. બરોબર, આને તો જવાનું જ છે, એને તો 23 વર્ષે છુટકારાની આશા નથી. ખ્યાલ આવ્યો? તો તમે જે કામમાં આનંદ નથી અનુભવતા, જ્યાં તમારું હૃદય ભેગું નથી, એટલે એ મેડલિન મનરોએ જુદા સંદર્ભમાં કહેલું કે ઇફ યુ આર નોટ પ્રિપેર્ડ ફોર માય વર્સ્ટ, તમે મારે મારી જે વર્સ્ટ, મારું જે ખરાબ સ્વરૂપ છે એ સહન ન કરી શકો તો યુ ડોન્ટ ડિઝર્વ માય બેસ્ટ, તો મારું રૂપ તમે ડિઝર્વ ન કરી શકો. એમ હું એ જ વસ્તુને ફેરવીને એ રીતે કહું છું કે જો પેલું જે આવે છે એ તો ઇમ્પ્રેસ થઈને આવે છે, કોઈ વાચક મળવા માટે આવે, તમારું આ પુસ્તક વાંચ્યું પછી એમ એને કદાચ એમ એમ થાય કે ભાઈ આ ભાઈ તો આનંદ લખ્યું હશે, કોકર તો એવું થાય, આપણે બોલતા ન હોય બિચારા સારા માણસો હોય બોલે નહીં, બાકી તો એવું થાય કે આ અર્થ લખ્યું હશે એમ, અને આટલું બધું પ્રેમ ઉપર બબે પુસ્તકો લખી નહીં ખાય એમ, કે પ્રેમ તો કરે એમ નથી, એટલે આવું થાય. પણ હું એવું અંગત રીતે માનું કે કારણ કે પહેલી સેલ્ફ છે ને પરમેનન્ટ રહેવાની છે તમારી સાથે, આ સેલ્ફ જે સર્વાઈવલ સેલ્ફ છે ને પરમેનન્ટ નથી રહેવાની. મેં આવા નામ આપ્યા છે એક્ચ્યુઅલ સેલ્ફ અને સર્વાઈવલ સેલ્ફ. તો સર્વાઈવલ સેલ્ફ ન હોય એવા ભ્રમમાં કોક કોક માત્ર એક્ચ્યુઅલ સેલ્ફમાં જીવી ન શકે. આ હું તમને નિખાલસતાથી કહું, અમારે લેખકોની દુનિયામાં કલાકારોની દુનિયામાં એવું બહુ હોય, એટલે હું અહીં આવીને એમ રોનકને કહું કે યાર રોનક હવે મૂડ નથી, હવે તો મને મૂડ આવે એટલે હું બોલવાનું શરૂ કરું. તો રોનક એકવાર તો એમ કે અરે તમે કહો એમ, તમે કહો તો આપણે કાલ રાખી દઈએ, એમાં શું, બધાને હું જાહેરાત કરી દઉં, એકવાર કે બે વાર કે, પછી 3-4 વાર આવું કરું ને કે મૂડ નથી મૂડ નથી. મને એક બહુ ઉપલા લેવલના જાણીતા જેમણે ગોવિંદા માટે ફિલ્મો લખી હોય, ગોવિંદાને ડિરેક્ટ પણ કર્યો હોય, એ લેવલના નામ ન અપાય મારાથી, એ ડિરેક્ટરે મેં એમને કીધેલું વાત, અમારે ફિલ્મોની વાત થઈ, મને કે ગોવિંદા અમિતાભ બચ્ચન સે ભી બઢિયા અભિનેતા હૈ, કુછ સીન અમિતાભ નહીં પરફોર્મ કર સકતે, ગોવિંદા કર દેગા આપકો, લાઈન કે બગેર કર દેગા, લાઈન ન દો કે તો લાઈન બના કે કર દેગા, સિંગલ શોટ મેં કર દેગા. પણ મને કે વો સ્વભાવ મેં ઇતના વો ફ્લક્ચ્યુએટિંગ હૈ કે હમ ઉસકે સાથ કામ નહીં કર પાએંગે, તો ઉસકો ઉસકો જો મિલના ચાહીએ વો મિલાઈ નહીં, આ એના શબ્દો છે એક્ઝેક્ટ, એટલે હું હિન્દીમાં બોલ્યો, ઉસકો જો મિલના ચાહીએ વો મિલાઈ નહીં, ક્યુંકિ હમ જાનતે હૈ કે ઇતના ટેલેન્ટેડ આદમી હૈ, ઇતના બઢિયા અભિનેતા હૈ, ઇતના અચ્છા ડાન્સર ભી હૈ, સ્ક્રીન પે જમા દેતા હૈ, લેકિન કામ કરને કે લિયે કોઈ રાજી નહીં હોગા. સંજય દત્ત બિલકુલ બકવાસ અભિનેતા હૈ, ઉસકો આ એના જ શબ્દો છે કે ઉસકો અગર લંબા ડાયલોગ બોલવાના હૈ તો બોર્ડ પે ડાયલોગ લિખ કે તીન આદમીઓ કો ખડા કરના પડેગા, કે વો તીન આદમી બોર્ડ લિખ કે ખડા હોગે સામને ઓર વો સંજય દત્ત પરફોર્મ કરેગા, વો એક બોર્ડ ખતમ હોગા, દૂસરા બોર્ડ ખતમ હોગા, તીસરા બોર્ડ ખતમ હોગા, તબ લંબા ડાયલોગ બોલ સકેગા. લેકિન દોસ્તી યારી મેં ઇતના બઢિયા હૈ કે ઉસકે સાથ કામ કરને વાલા કોઈ ભી આદમી દૂસરી બાર કામ કરેગા. અને એ મેં જોયું છે, ઓબ્ઝર્વ કર્યું, તમે જો સંજય દત્ત નો ટ્રેક રેકોર્ડ જુઓ ને ફિલ્મોમાં, જેણે જેણે એની સાથે એકવાર કામ કર્યું દરેકે બીજી વાર લીધો, રાજકુમાર હિરાણી જેવા ડિરેક્ટરે પણ, નહીં તો રિપ્લેસમેન્ટમાં હતો શાહરૂખ ખાનના મુન્નાભાઈ એમબીબીએસમાં, એને બદલે પછી તો આમ પેલું બનાવવાનું સંજુ બનાવે એ તો બરાબર છે, પણ પેલું પીકે બનાવ્યું એમ જ અમે આમિર ખાન હીરો એમાં એક ડોકુ સંજય દત્ત કાઢી આવે, એટલે એ જે ડિફરન્સ એણે બતાવ્યો કે પેલી ટેલેન્ટ અને પેલી એક્ચ્યુઅલ સેલ્ફ, સર્વાઈવલ સેલ્ફની ટેલેન્ટ, એમાં હું એમ કહું છું કે તમે સર્વાઈવલ સેલ્ફની ડિસિપ્લિન પણ જોઈએ, એ બહુ મોટી વાત છે. સર્વાઈવલ સેલ્ફની વિલ સ્મિથ નામનો એક અભિનેતા જે તમાચો મારીને વધારે મશહૂર થઈ ગયો, પણ એની ફિલ્મો જોવા જેવી છે, એની આત્મકથાએ બહુ સરસ લખી છે, હમણાં જ બહાર પડી છે, વાંચવા જેવી છે. હમણાં બે સરસ આત્મકથા, એક મેથ્યુ પેલું મહોગની એ અભિનેતા છે, બરાબર, એનો ગ્રીન લાઇટ્સ નામની, અને વિલ સ્મિથની આવી છે વિલ, બંને પુસ્તકો સરસ છે. પુસ્તક મેળામ છે એટલે એ તો યાદ કરીએ. અને મેથ્યુએ તો પાછું પુસ્તક છે ને ક્રિએટિવલી સજાવેલું છે, એટલે મને બહુ રસ પડ્યો કે ભાઈ એક્ટર પોતે પોતે લખે, એમાં બીજાનું નામ નથી, જે ઓલા વિથ
અંગ્રેજીમાં એવું હોય કે વિથ કરીને કોઈક બીજા માણસને તમે બધું આપો ને એ પછી બધું સરસ ગોઠવીને લખી દે. આ ભાઈ પોતે જ લખવા બેઠા છે, કોઈ વિથ બીથ નહીં. અને એકલાએ લખી છે ને પાછી એમાં જાત જાતના બધા સજાવટ કરી છે, કલરની ને ડેકોરેશનની ને એવી બધી. પોતે ઓસ્કાર વિનર એક્ટર છે. એટલે વિલ સ્મિથે એકવાર એવું કહેલું કે જ્યારે હું મારી કરિયર બનાવવા માટે આવ્યો ને ત્યારે મને એક્ટિંગ બેક્ટિંગમાં બહુ ખબર નહોતી પડતી, અને પેન્સિલ જેવો પાતળો સોટા જેવો, એટલે એમ કે કંઈ બહુ આમ એકદમ પર્સનાલિટી કહેવાય એવું નહીં. પણ બ્લેક એક્ટર્સ જેટલા થયા એમાં ડેન્ઝલ વોશિંગ્ટન, વિલ સ્મિથ અને એડી મર્ફી એ ત્રણ સૌથી મોટા પૈસામાં, કમાણીમાં, હિટ ફિલ્મો આપવામાં, એટલે ઇતિહાસમાં નામ લખાઈ ગયું. અને ઓસ્કાર એ મળી જ ગયો, તમાચો માર્યા પછી ઓસ્કાર તો મળી જ ગયો. તો એ વિલ સ્મિથ એમ કીધેલું કે મેં પહેલી ફિલ્મ વખતે મારા ડિરેક્ટરને એમ કીધું હતું કે મને બીજું કાંઈ આવડતું નથી, પણ હું ટ્રેડમિલ ઉપર દોડતો ને ત્યારે જ્યાં લગી પડી ન જાઉં ત્યાં લગી દોડતો, ગળથોલિયું ખાઈને થાકીને પડી ન જાઉં ત્યાં લગી દોડતો, મને કાંઈ આવડતું બાવડતું નથી. તમે મને કહેશો કે આમ કરો આમ કરો આમ કરો, હું તો સ્ટેન્ડઅપ કોમેડિયન છું, એક્ટર નથી, સ્ટેન્ડઅપ કોમેડી કરતો પહેલાં, પણ તમે મને રાતના 4 વાગ્યા લગી ઊભો રાખીને એમ કહેશો ને કે ફરીથી કર તો કરી દઈશ. તમે એમ કહેશો કે જમણા હાથે ઉચકવાનું તો જમણા હાથે, ડાબા હાથે તા, તમે કહો ઊંધા માથે કરવાનું તો ઊંધા માથે. તમે મને અનુશાસનમાં એમ નહીં કહી શકો કે હું કામ નહીં કરું. તો આવી સર્વાઈવલ સેફ પણ જરૂરી છે. મારે આ વાત ખાસ કેવી છે, કાયમ માણસ મોજમાં કેવી રીતે રહી શકે. તમારું બહુ ગમતી પેલી રહેમાનની વ્યાખ્યા છે સુભાષભાઈ, કે મ્યુઝિક ઇઝ અ સાયલન્સ બિટવીન ટુ નોટ્સ, એટલે બે સરસ ગીત વચ્ચે ખામોશી આવવી જોઈએ, બે સરસ સુગંધ વચ્ચે કોફી બીન સૂંઘવા જોઈએ, બે સરસ ભોજન વચ્ચે થોડોક ઉપવાસનો વિરામ હોવો જોઈએ, તો તમે પૂરેપૂરું માણી શકશો. કાયમ મોજ નહીં રહે. આજે અત્યારે ટેવ પડી ગઈ ને બધાને કે મોજમાં રહેવું. આપણે હું ઘણી વાર કહું જલસા એટલે બધા તાળી ઉપાડે, જલસા જલસા એમ, એ કોલસા ન દેખાતા હોય જલસાના આગ પાછળ જે તપતા હોય. એટલે હું આ ખાસ કહું છું કે ભાઈ આ વસ્તુ ધ્યાન રાખજો. હમણાં હું એક લેટ નાઇટ નામનું મૂવી જોતો હતો સુભાષભાઈ, અને તમને પૂછવા જેવો એક પ્રશ્ન આમાં છે. એમાં એમાં થોમ્સન એક રોલ કરેલો છે, બહુ મોટી બ્રિટિશ અભિનેત્રી, અને એમાં એને ડાયલોગ નવી જનરેશનની એક છોકરીને કહે છે સામસામા કન્ફ્રન્ટેશનમાં, કે તમારી પેઢીમાં એક સૌથી મોટી મુશ્કેલી છે કે તમે એમ માનો છો કે બધું એક્સપ્રેસ જ કરી દેવાનું હોય, બધું ઇન્ટરનેટ ઉપર જ મૂકી દેવાનું હોય, બધા વિડીયો જ બનાવી નાખવાના હોય, એટલે કોઈ વસ્તુ તમારી પ્રાઇવેટ રહેત નહીં, કોઈ તમારી પોતાની જગ્યા રહેત નહીં. અને તમે એમ પણ માનો છો કે કોઈ ગુનો કરીને તમે એના વિશે કોઈક નિબંધ લખી નાખો અથવા તો એના વિશે વિડીયો બનાવી નાખો, એટલે કેથાર્સિસ થઈ ગયું, એટલે જાણે તમે એ ગુનામાંથી મુક્ત થઈ ગયા. કે મેં તો કહી દીધું ને ભાઈ કે ભાઈ આમ નહોતું, આ તો ખોટું થયું. એટલે તમે ધારો કે મેં ફિક્સિંગ કર્યું, અને પછી મેથ ફિક્સિંગ કરીને એક દિવસે ઇન્ટરવ્યુ આપીને કહી દીધું કે સોરી યાર એમ કે મેથ ફિક્સિંગ કર્યું હતું, મારું આ બયાન, મારો આ વિડીયો. ધેટ ડઝન્ટ મીન એને કારણે જે જે લોકોને નુકસાન થયું એનું શું, તમે ખોટું કર્યું એના કારણે. મેથ ફિક્સિંગ તો બહુ જુગાર જેવી ગેમ્બલિંગની વાત છે, પણ ધારો કે કોન્ટ્રાક્ટર હોય એને એમ કહી દે કે ભાઈ મને પસ્તાવો થયો કે મેં આ ખોટું કર્યું, મેં આવા રોડ બનાવવાની જરૂર નહોતી, આ રોડ ઉપર આટલા માણસો મરી ગયા. આપણે હમણાં મોરબી બ્રિજવાળી ઘટના જોઈ જ ને, કોકને કોક તો હશે જ ને કે જેને અંદરથી એમ થયું હોય કે હાલો આપણે ચેક નહોતું કર્યું બરાબર, આપણને નામ નથી ખબર બરાબર, પણ 2-5 માણસો તો હશે જ. હવે એ ધારો કે એકવાર આવીને કહી દે તો આ બહુ વિચિત્ર લાગે એવો સવાલ છે સુભાષભાઈ. મને એ પિક્ચર જોતા જોતા પછી વિચાર આવ્યો કે તો શું કરવાનું, એને માફ કરવાનો કે નહીં કરવાનો. એને એક્સપ્રેસ કરી દીધું બરાબર, ટેકનિકલી ગુનો નથી બનતો કારણ કે એનો કોઈ બીજો પુરાવો છે નહીં, તમે એના માટે ફ્રેમ કરી શકો એવો ગુનો નથી બનતો બરાબર, તો એ ખરેખર માફ છે. પેલું દુશ્મન રાજેશ ખન્નાનું પિક્ચર જે આવ્યું હતું, પેલા જજે એમ કીધું કે એમ થોડું ચાલે, તું ત્યાં જા, એ જે કુટુંબનો છોકરો મરી ગયો તું ત્યાં જા ને એ ઘરમાં જઈને તું નક્કી કર એ લોકોના મા બાપ તને માફ કરે છે કે નથી કરતા. એમ તો એવું ન બને કે એ જે બ્રિજનો કોન્ટ્રાક્ટર હોય એને પછી એવા 10 ઘરમાં જવું પડે અને ત્યાં જઈને કઈ કેવું બિહેવિયર કરવું પડે કે ઓલા એમ કે ભાઈ અમારા છોકરા મરી ગયા કે અમારા મા બાપ મરી ગયા, પણ કાંઈ વાંધો નહીં, અમે એ તમને એમાંથી માફ કર્યા, એ કર્જ તમારી માથે નથી એમ માનો છો. આ લેવલે માનવજાત પહોંચી છે. પેલી જે એક્સપ્રેશન બધા બહુ કરે છે, ખૂબ એક્સપ્રેશન કરે છે. મારું પર્સનલ ઓબ્ઝર્વેશન તમને કહું ને સુભાષભાઈ, મારે જે પૂછવું છે આ પૂછવું છે, આટલા વિડીયો, આટલા બધા અમારા જેવા લોકો સવાર બપોર સાંજ 2 ટાઈમ ઇન્સ્ટાગ્રામ, 2 ટાઈમ ફેસબુક, દવાઓ જેવી રીતે પ્રિસ્ક્રિપ્શનમાં, હું જ કહું છું, મારી વાત વિશે કરું છું, 2 ટાઈમ હું પોસ્ટ મૂકું જ છું ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં બરાબર. અમે બધા જ લોકો ઘણું બધું એક્સપ્રેસ કરીએ છીએ. મારી પાસે ઠીક છે કોલમ છે, પુસ્તકો છે, એટલે થોડાક વધારે માધ્યમો છે, પ્રવચનો છે,
સામાન્ય માણસની એવરેજ ગણો તેની પાસે આવા માધ્યમો નથી. તે આટલું બધું મૂકે છે છતાં એક્ચ્યુઅલ એમની ભૂલોનો એકરાર કરે છે. મેં ઓબ્ઝર્વ કર્યું છે, નથી કરી શકતા. મોટા મોટા લેખકોને મેં જોયું છે કે આપણે એને બતાવીએ ને પર્સનલ બતાવીએ એ વાત નથી કરતો, જરાક જો પબ્લિકમાં બતાવો. તમે એમ કહો કે ભાઈ આ ખોટું, બરાબર, કે આ યોગ્ય નથી, આ ખોટી માહિતી છે, એટલે કાંઈક તમારી કોમેન્ટ કાઢી નાખે, બરાબર, કા એની નોંધ જ ન લે. મને એવો અનુભવ નથી, હું તો એવું કરું છું. મેં હમણાં ફેટલ નામનો એક શબ્દ લખી નાખ્યો હતો, જેરેમી આપણો એક્ટર માર્વેલ વાળો જે હોકાઈનું પાત્ર ભજવતો હતો, એને એક્સિડન્ટ થયો. ફેટલ શબ્દ ન લખે, કારણ કે ફેટલ ત્યારે લખે જ્યારે માણસ મરી ગયો હોય. તો તરત મારું બીજા મિત્રોએ ધ્યાન ખેંચ્યું. હવે હું તો ઓળખતો નહોતો ધ્યાન ખેંચનારા લોકોને, કે આ ફેટલ શબ્દમાં તો માણસ મરી જાય, આ ફેટલ શબ્દ એ ન ચાલે. તો સાચી જ વાત હતી, એમાં કોઈ દલીલ ને એવું કશું હોય કે ના ના ફેટલનો તો આવો અર્થ થાય ને, મેં જોયું છે ફેટલમાં તો આ જગ્યાએ વપરાય છે ને. બીજી જ મિનિટે મેં ટ્વીટ કરી નાખી કે ભાઈ આ મારું ખોટું છે, ફેટલ શબ્દ ન જ વાપરવો જોઈએ, મારી ભૂલ હતી, ઇટ વોઝ માય મિસ્ટેક એન્ડ માય સિન્સિયર એપોલોજીસ. તો આટલા બધા એક્સપ્રેશનના મીડિયા આપણી પાસે છે, તો આપણે આપણી ભૂલો, આપણી ખામીઓ, આપણી ક્ષતિઓ એક્સપ્રેસ કરી શકીએ છીએ ખરા? મને જયભાઈ, સોરી જય, મને એ મને પછી રાત્રે હોટેલમાં ઉઠબેસ કરાવ્યો છે. મને એવું લાગે છે જય કે વી આર સફરિંગ ફ્રોમ ધ સેન્સ ઓફ રેકોગ્નિશન. મને જ્યાં સુધી કોઈ નોંધતું નથી એવા અભ્યાસો થયા છે. એક જ દરિયાના બીચ ઉપર એક જગ્યાએ એવું લખ્યું હતું કે યુ આર અંડર સર્વેલન્સ ઓફ ધ કેમેરા, બરાબર છે, અને ત્યાં સીસીઓ અને બોટલો અને કચરો ને બધું ફેંકવામાં આવતું ઈરાદાપૂર્વક, અને કચરા ટોપલી પણ મૂકવામાં આવતી. પણ જ્યારે જ્યારે જ્યાં કેમેરો મુકાયેલો ત્યાં ઊંચકીને કચરા ટોપલીમાં નાખવાનો જબરો ટ્રેન્ડ હતો, કારણ કે કોઈક નોંધે છે એને કે હું કચરો ફેંકું છું. અને એક કિનારો એવો હતો કે જ્યાં કચરો ફેંકવામાં આવતો પણ કેમેરો અહીંયા છે એવી કોઈ નોંધે નહોતી, ને કેમેરાય નહોતા, ત્યાં કચરો પડ્યો રહેતો હતો, ત્યાં કોઈ ઊંચકી નાખતું નહોતું, કે અહીંયા નોબડી રજીસ્ટર. એટલે આપણે સુંદર પણ ત્યારે હોઈએ છીએ જ્યારે કેમેરો હોય છે. આપણે સુંદર આપણે ત્યારે જ નીકળીએ છીએ. આપણે હું મેં જીવનનામાની એક મારી નોંધના ચાર લીટી વાંચું છું કે જેમ આસપાસમાં કોઈ નોંધનાર હોય કે ન હોય, અને જે વિષાદ કે જે આનંદ આવે છે, દાખલા તરીકે દરિયો છોડ બને તો દરિયાની ઉપર કેમેરો ફરે કે ન ફરે ફેર પડતો નથી. મેઘધનુષ સપ્તરંગી બને તો એને એમ નથી ખબર કે ન્યૂયોર્કનો રિપોર્ટર મારી સામે ઊભો છે, કે નદી વહેતી જ રહેશે, નદી જ્ઞાતી જ રહેશે, કોઈ બેસે કે ન બેસે. હું જાઉં જઈ જાય અને હર્ષભાઈ જાય કે સ્વયં મોદી સાહેબ જાય, નદી વહેતી જ રહે. હજી સાહેબ આવ્યા છે એમ કરીને નદી ચીલો ચાતરીને હામી નહીં આવીને ઊભી રહી જાય. તમે જો ટોપ રેન્ક ન અમિતાભ બચ્ચન જાય તોય તે વૃક્ષ ડોલતું હશે તો ડોલશે, અને સુભાષ જશે તોય ડોલશે. એટલે હિમાલયમાં ફૂલો ઉગે, મેં 17,000-18,000 ફૂટના હિમાલયમાં કોઈ નોંધનાર નથી તોય જલસાથી ગીતો ગાતા અને સુગંધ વેરતા ફૂલો જોયા છે. આ સેન્સ ઓફ રેકોગ્નિશનની પીડા કે રોગ કે પેન્ડેમિક માણસમાં જ જોવા મળે છે, બીજી કોઈ સ્પીસીઝમાં નથી. વાંદરો તમે મજા કરો છો, એ શહેરના વાંદરાઓમાં એ જોવા મળે છે કે કોઈક ફોટો પાડે છે તો એની પડખે ઊભો રહે છે. પણ જે પ્રાણીઓને માણસનો ચેપ નથી લાગ્યો એ કોઈમાં સેન્સ નથી જોવા મળતી. એટલે તમારી વાત સાચી છે કે રેકોગ્નિશન, મેન ઇઝ ધ એનિમલ અથવા વન ઓફ ધ એનિમલ કે જેને કોઈ રેકોગ્નાઇઝ કરે તો જ એને મજા આવે છે. દુઃખમય તે તમે જુઓ કે ઓલો કોઈ ગુજરી જાય છે તો ટોળું રૂમ સુધી આવે છે, ત્યાં સુધી ફિલ્મની વાતો કરતા છે, ઓલું ફિલ્મ જોયું હમણાં બેકાર છે, અને જેવો ઓલા લૌકિકવાળા રૂમમાં પર હરિયોમ હરિયોમ હરિયોમ, તમને એમ થાય કે આ વળી આને ઓચિંતા ન, બરાબર. એટલે હું મિત્રોને કહું છું કે મારી જેમ તમે યુઝ કરવાના હો, સર્વાઈવલ સેલ્ફની વાત કરું છું, કારણ કે મારી પાસે કંઈ પેન્શન નથી, નોકરી નથી, બીજો બિઝનેસ નથી, તો મારા માટે સોશિયલ નેટવર્ક પણ એક પ્રકારની ખેતી છે. એમાં મને ફાયદો બીજો છે, મને એક્ઝેક્ટ એક્સરે મળે છે દુનિયા ક્યાં ચાલે છે. બધા કહે ને કે ભાઈ ટ્રેન્ડી રહેવું, કે ભાઈ બદલાતા સમય સાથે બદલાતા રહેવું, તમે કેમ બદલાવ? એમાં કંઈ કરીને દરવાજા ખખડાવીને તમે કહેવાનું નથી ને કે હવે શું બદલાવ આવ્યો, ભાઈ બોલો તો ખરા, હવે મારે શું બદલવાનું છે. પણ આ સોશિયલ નેટવર્ક આપણને જીવતું રાખે, ખબર પડે કે અત્યારે આ નથી ચાલતું, ભાઈ હવે તો આ આવી ગયું, હવે તો આ નવો ટ્રેન્ડ છે, હવે હેશટેગમાં આ ચાલે છે, હવે નવું આ આ ગીત આવી ગયું, હમણાં આ આ વિડીયો બહુ ચાલે છે, આ ડાન્સના મૂવ બહુ ચાલે છે. તો મારા માટે લર્નિંગ પ્રોસેસ પણ છે. પણ હું જોવાવાળા બધાને મેં ઘણીવાર ટોકાય છે કે
જય વસાવડા હોય કે માધુરી દીક્ષિત હોય, દરેક પોત પોતાના કામ કરીને આટા મારે છે. મારે એક કલાક અહીં બોલવાનું હોય તો એક કલાક બોલીને આઠ કલાક ધારો મુસાફરી કરવાની હોય તો ત્યાં બેઠો બેઠો મોબાઈલ મચડે રાખીશ ગાડીમાં, કારણ કે મારે ગાડીમાં વોકિંગ થાય એમ નથી, ત્યાં તો બેઠા બેઠા મોબાઈલમાં રમવાનું છે. બરાબર, પણ તમારી પાસે આઠ કલાક શું કામ છે મારી યારે રમણા લેવાના? એ બતાવે છે કે તમે કેટલા ખાલી છો. હું તો મારું કામ કરી લીધું, મારા ચોવીસ કલાકમાં મારે એક કલાકનું જ કામ કરવાનું હતું, એક પ્રવચન હતું, મેં પ્રવચન બતાવી દીધું. આઈ એમ કન્સર્ન્ડ વિથ ધ જનરેશન કે જો તમે આ કરતા હો, મારા માટે ટાઈમ પાસ છે, મારા માટે કોમ્યુનિકેશન મીડિયા જેમ તમે કીધું એમ છે, પણ તમારા માટે આ એ નથી. તમે એક સરસ પુસ્તક આ પુસ્તક મેળામાંથી ઉંચકીને વાંચો, બે કલાકમાં પૂરું થઈ જાય, દોઢસો પાનાનું પુસ્તક, બસો પાનાનું પુસ્તક. અને મેં જે તે વખતે વાંચ્યું છે ને એટલે હું પીરસી શકું છું, એટલે મારી પાસે ભાષા આવે છે કે વિચાર આવે છે. કે વાંચ્યું જ ન હોત તો એ ભાષાનો વિચાર ન આવે, તું બ્લેન્ક હોત તો હું ખાલી કોપી પેસ્ટ કરીને જેમ બીજા લોકો કરે છે ને કે અહીંથી ઉપાડ્યું અહીંથી ઉપાડ્યું ને આપણે વોલ ઉપર મૂકી દીધું એમ કરતો હોત. એટલે પ્રોસેસ જય કે છે ને એમાં એક રસ પડે એવી વાત મને અચિંતા જ યાદ આવી કે એક એક પ્રાથમિક નિશાળમાં એક જિલ્લા શિક્ષણ અધિકારી જઈને બધાને છોકરાઓને પૂછે ને શું કરો ને શું ને, ક્લાસમાં ગયા ને એક ટેણિયાને ઊભો કર્યો ને કીધું કે તારે શું થવું છે? તો કે મારે લોકપ્રિય થવું છે. હવે ઇટ્સ એ યુ નો ઇટ્સ એ ડિઝીઝ, તમે જુઓ ફોર ઓલ ઇટ ઇઝ નોટ. પણ હું તમને એક મારા મિત્રને કહેતો હતો કે તમે એવા દયાળુ લોકો જોયા છે કે ઝાર ને બાજરો ને ચોખા ને ઘઉં આમ પંખીઓ માટે છાલીઓ ભરીને આવે ને આમ ઉછાળે ને જોયા છે? ત્યારે કે આ જોયા છે. મેં કીધું તમે કોઈ એવા જોયા છે કે દાણા ઉછાળ્યા પછી નોટબુક લઈને બેસે કે આ પંખીએ આટલા દાણા ખાધા ને આ પંખીએ આટલા દાણા, એ કે ના એવા દાનવીરનો જોયા? મેં કીધું ડીપી બદલાવ્યા પછી તમે લોકોને નથી જોયા કે સતત જોયા કરે? કોઈ અભિપ્રાય આપ્યો? કોઈ અભિપ્રાય જો અભિપ્રાય એના ધારે નથી આવતો તો એના ચહેરા માટે એને એટલો જ વિષાદ છે કરી રહ્યા આમાં તો કંઈ. એટલે કે આ જે છે અનલેસ સમબડી રેકોગ્નાઇઝ મી આઈ એમ નથિંગ, જે છે કોઈ મને નોંધશે નહીં તો હું કંઈ જ નથી, હું ધૂળ છું, એ ચિંતાજનક ટ્રેન્ડ છે. લોકો લાખો લોકો જઈને જોયા કરે એને વાંચ્યા કરે અને એને બિરદાવ્યા કે ફાઇન બીકોઝ હી હેઝ બ્રિલિયન્સ ટુ શેર, વેન આઈ હેવ નથિંગ ટુ શેર આઈ એમ શેરિંગ માય અગલી ફેસ ટુ ઓલ ધ બ્યુટિફુલ પીપલ, એ બધું પડતું છે. એનો એનો આ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે એટલે હું વાત કરી દઉં. એમાં હું અંગત રીતે એવું માનું છું કે એ આપણી એજ્યુકેશન સિસ્ટમની ફેલ્યોર છે, જે હું પૂરવાની કોશિશ કરું છું. મને ખબર છે કે એકલા હાથે નથી પૂરાવાની. એકચ્યુઅલી સોશિયલ નેટવર્ક આપણે ત્યાં આવી ગયું, ધડાધડ આવી ગયું. પહેલાં ઓરકુટ આવ્યું ત્યારે લોકોએ કુતૂહલથી આંટા માર્યા, એટલે ઓરકુટમાં શાંતિ હતી, બધા એમ કહેતા ઓરકુટ વખતે બહુ મજા આવતી. બરાબર, કારણ કે લોકો માટે જ નવું હતું, એટલે લોકો બીતા બીતા આંટા મારતા હતા કે કંઈક બટન દબાઈ જાય ને કંઈક ધડાકો થશે તો. બરાબર, પછી ફેસબુક આવ્યું, પછી ધીરે ધીરે ત્યાં લગીમાં પેરેલલ ટ્વિટર આવી ગયું. બરાબર, પછી ઇન્સ્ટાગ્રામ આવ્યું, પછી તો બીજા બધા મીડિયા આવી ગયા, ચેટિંગ, પછી તો મોબાઈલમાં નેટ મફત થઈ ગયું. ઓલામાં તો તમારે ફરજિયાત ઓછો સમય આપવો પડતો, કારણ કે સરકાર પૈસા લઈ લેતી હતી કે તમે બે કલાક કાઢ્યા જ લાવો પૈસા. બરાબર, સાયબર કાફેમાં જવું પડે તો અડધી કલાક થાય એટલે લોકો દરવાજો ખખડાવીને આવે, ટાઈમ ઓવર એમ. તમારી રીતે અડધી કલાક હજી બેસવું હોય પૈસા થશે. એટલે તમે મુદ્દાની જ વાત કરતા, આ ડીવળી વાતમાં પડતા જ નહીં. હવે તમારે સ્માર્ટફોન અને મફત નેટ, એટલે મુદ્દાની વાત જેવું કઈ રહ્યું જ નહીં. એટલે થયું છે શું આપણે ત્યાં કે ગ્રાઉન્ડ બની ગયું, સ્ટેડિયમ બની ગયું, પીચ બની ગઈ, સાધનો આવી ગયા, અને તમે લોકોને કીધું ઘાલો ક્રિકેટ રમો. નો ટ્રેનિંગ, નો રૂલ્સ, નો એજ્યુકેશન, કઈ વસ્તુની, એટલે આમાં શું કરવું. દાખલા તરીકે પરફોર્મન્સ બેઝ ટીકા કરી જ શકાય કોઈ પણ માણસની, સચિન તેંડુલકરની કરાય ને અમિતાભ બચ્ચનની કરાય. તમે એમ લખી જ શકો કે અમિતાભે આ ફિલ્મમાં વેટ ઉતારી, આમાં બહુ થાકેલો લાગતો હતો, આમાં એક્ટિંગ બરાબર નથી કરી, આમાં તો આના કરતાં આની એક્ટિંગ સારું હતી. વિચ ઇઝ ઓપા, બધા કહેતા કે સોશિયલ નેટવર્ક ઉપર તો ગમે એ ટીકા થાય જ ને, થાય. પણ તમે એમ ન કહી શકો કે ભાઈ આ અમિતાભની દાઢી તો બકરા જેવી લાગે છે. રમૂજમાં તમે કયો, એ આખી જુદી વિદ્યા છે, એ રમૂજ છે, એ અમિતાભને ખબર હોય કે આ જોક કરે છે. તમે જોવિયલ મૂડમાં કેરિકેચર કયો કે કોમેડીના એંગલથી કયો કે કાર્ટૂન બનાવો, એ વાત હું નથી કરતો. પરફોર્મન્સ ઉપર કેવું જોઈએ, બરાબર. તો આપણે એવું કંઈક કોઈ કોઈ ભણવામાં ક્યાંય આવે દસમા ધોરણમાં બારમા ધોરણમાં કે આ પ્રકારે બિહેવિયર કરવું, આવું કરવું, શીખવાડ્યું જ નથી લોકોને કે કયું કઈ વાતમાં પડાય કે એમાં ન પડાય. બરાબર, કે ક્યાં કઈ કોની મર્યાદા શરૂ થાય છે, કોની પૂરી થાય છે, કોની સ્વતંત્રતા શરૂ થાય છે, કોની પૂરી થાય છે, આ આ જ્ઞાન નથી. અને એ જ્ઞાન આપવાની કોશિશ પછી તો સમાજમાં
જે સમાજના કહેવાતા ચિંતકો લેખકો કે જે બધા હોય એને કરવી પડે. તો મોટા ભાગના શું કરે છે કે પોતાના પૂરતું કરી લે, કે આપણું છે ને, આપણે આપણા ફોલોઅર કરી લીધા, વાર્તા પૂરી થઈ ગઈ. હું એવું માનું છું કે આપણે એક આપણી જવાબદારી છે. એમાંથી તમે કયો એને કદાચ નહીં સમજાય, પણ કદાચ ચૂપચાપ જોનારા બે જણા સમજી જશે કે આવું ન કરાય. અને સમજે છે, સમજતા ન હોત તો આ મિત્રો હોત જ નહીં આપણી આસપાસ, તો ક્યારે જતા રહ્યા હોત. બરાબર કે ભાઈ આમાં તો આ ભાઈ તો આમાં જવાબ આપે છે, એમ કરીને જ જતા રહ્યા હોત. પણ મોટા ભાગના લોકો સમજે છે, ખાલી સમજવા વાળા આપણે ત્યાં બોલતા નથી. આ ક્લાસિકલ છે કે જે દુર્જનો હોય ને એ બોલવામાં હંમેશા ફાયર બ્રાન્ડ હોય, અને સજ્જનો હોય ને એ બોલવામાં થોડાક મોળા હોય. એટલે આ મેં પરમનન્ટલી જોયું છે, દુનિયાના ઇતિહાસમાં જોયું છે. એટલે સજ્જનો બિચારા મૌન થઈ જાય કે આ માથાકૂટમાં આપણે નહીં પડી શકીએ. આ ભલે આ જયભાઈની એનર્જી, મને તુષારભાઈ કહે તારી દોસ્ત એનર્જી જે છે ને, હું તો જોઈને જ આપી જાઉં છું. તુષારભાઈ એકદમ મૃદુ માણસ, તમને ખબર હશે, એકદમ બોલે તો એકદમ રુજુ અવાજમાં બોલે. બરાબર, એટલે ખબર હાથ મૂકીને વાલથી કે તારી તારી શક્તિ છે ભાઈ, મારી નથી. મારી હું કોક નીચે લખે કે આ કવિતા બહુ બકવાસ છે, એટલે હું તો બંધન કરીને બંધ જ કરી દઉં બે કલાક માટે, આપણે માથાકૂટમાં પડવું જ નથી. એટલે હું એમ માનું છું કે એનર્જીનો ઉપયોગ કોકે આ કહેવું પડશે. આ એજ્યુકેશન તમે નહીં આપો ને તો ગ્રેજ્યુઅલી એવો કરડનારો સમાજ થશે. આપણે જેમ ભસતા કૂતરાવાળી શેરી કેમ બદલાવી નાખીએ ધીરે ધીરે. અત્યારે તમને એમ લાગે છે કે સોશિયલ નેટવર્કમાં આ બધા સળી કરે છે, ધીરે ધીરે ઘરે આવી જશે. તમે જોજો કે તમે કેમ આવો, ઘરનું નામ સરાઈ રાખ્યું છે, સરાઈ નામ થોડું રખાતું હોય છે, આવી રહ્યા છે હવે ધીરે ધીરે, તમે સાચા છો. એટલે બરાબર આ થવાનું. તમે તમે આજે એટલે ત્યારે તમે મારા જેવા કોઈક માણસોને યાદ કરશો કે મેં 25 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં વોર્નિંગ આપી હતી કે આ થશે. કારણ કે આ ચક્ર છે એ તમે દુનિયામાં જ્યાં 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 જોશો, જ્યાં જ્યાં તમે આ આ પ્રકાર ફ્રિન્જ એલિમેન્ટ્સ જેને અંગ્રેજીમાં કહેવાય, એ લોકો ફ્રિન્જ એલિમેન્ટ્સની એક્સપ્રેશનને હવા દેતા કરો. બરાબર, અને એને સામો પડકારો ન કરો કે સામો પ્રતિકાર કરીને ચૂપ ન કરો, તો એમને તો તરત એમ થાય કે આમાં પુશિંગ ધ એન્વેલોપ. કે ઓહો, આપણે એમ કે પહેલાં દરવાજો ખોલ્યો ને કોઈ કંઈ બોલ્યું નહીં, તો આપણે ડ્રોઈંગ રૂમમાં આટો મારીએ. પછી ડ્રોઈંગ રૂમમાં આટો માર્યો ને કોઈ બોલ્યું નહીં, તો આપણે કિચનમાં જોઈ આવીએ શું છે. કિચનમાં કોઈ બોલ્યું નહીં તો બેડરૂમમાં બીનું પડી જાય, છેલ્લે આ પરિસ્થિતિ આવે. એટલે તમારે કોક જમણો એકાદ તમારે એમ સારો ઓલો ઓલો હોય, પોલીસ ખાતામાં એવું હોય. બરાબર કે આમ સાહેબ તો મોટા આઈપીએસ ઓફિસર હોય, એટલે તો બધા સાથે ટીવીમાં આવીને એને કોઈ પ્રેસ કોન્ફરન્સ કરવાની હોય એટલે એમ જ કે કાયદો વ્યવસ્થાનો બંદોબસ્ત તમે બરાબર રાખ્યો છે. પછી એને ખબર હોય કે ઓલા જિમ્મી શેરગિલ જે વેનસડેમાં હતો એવો કયો ઓફિસર આપણી પાસે છે, એટલે એ પછી ટીવીના કેમેરા બંધ થાય ત્યારે એને બોલાવીને કે ખબરદાર જોઈએ કે હેલો તો આજે બરાબર જોઈ લેજે. કારણ કે એને ખબર હોય કે એ કંઈક બંદોબસ્ત આપણે કહેવાથી કંઈ લોકો નહીં ઘરે બેસે. બરાબર, એને તો ધોકાવાળી કરીને આવા બે જણાને ઊભા રાખવા પડશે, એવા બે ઓફિસરને ખાસ મૂકવામાં આવે એ ડ્યુટી ઉપર, બોલાવીને રજા ઉપર ગયા હોય તો કે તમારાથી થાય હોય એમ કંટ્રોલ. કોલેજમાં આવું હોય, અમુક પ્રોફેસરો એવા હોય એની છાપ હોય, સાહેબ આ તમે જઈને આ બધા ક્લાસને કહો તો વાત ન કરે એમ. એટલે ઓલા જે સાહેબની એવી જે છાપ હોય સર્વિયસ સ્નેપ જેવી, એ જઈને પછી બધાને તો કહી આવે કે ખબરદાર કંઈક કોઈ બોલવાનું નથી, કોઈ કોઈ ડાયરા થતા નહીં, સુભાષભાઈ એવા જાય આ બધા, મેં તો આપણું જાઉં. આપણે આપણે ગયા હોય ને કોલેજમાં બોલવા, એટલે એમ કે તમારું પ્રવચન છે, એટલે હું કહું હા, હું બને હું કહી દઉં પેલા બધાને સાંભળે એમ. પછી આપણે જ બેઠા હોય એમ ખુરશી ઉપર, કાઠિયાવાડની કોલેજ હોય છે, સાહેબ મોઢામાં સરસ મજાનું પાન ચડાવીને આવ્યા હોય ગલોફામાં, અને આમ જ સીધા આમ છોકરા, એ કોઈ ડાયના થતા નહીં, આ જય વસાવડા ને આપણે પૈસા ખર્ચીને અમથાને જ બોલાવ્યા. એ સમજાય ન સમજાય હેમળે જ રાખવાનું જ તમારે બધા કલાક લગી. એટલે એવા પછી એ પ્રિન્સિપલને કેવી રાહત હોય કે આ એક આપણી પાસે છે ને તો જય વસાવડાની કલાક એ ખેંચી લે. કારણ કે આપણે એમ તો પર્યું, તમે કલ્પના કરો કે હું આમ બોલવા ગયો ને કોક કાગળનું તીર ઉડાડતું હોય ને કોક ટમેટું બેટું બેટું છોલતું હોય ને, બરાબર કોક ફોન પરથી જોર જોરથી વાત કરતી હોય, તો આપણે એમ કહીએ ને કે ડિસિપ્લિન જેવું છે કે નહીં, તમે કંઈ સમજો છો કે નહીં. એ સમજાવવા વાળો એક માણસ હોય ને અળખામણો જોઈ, એ બધાને આકરો જ લાગતો હોય. એ પોલીસ વાળો હોય તો પણ ભલે ને, પ્રોફેસર હોય તો પણ ભલે, એની ભાષા તમને રફ જ લાગતી હોય, એનું બિહેવિયર તમને રફ જ લાગતું હોય, પણ એને કારણે જ બાકીના લોકો છે એ સીધા થઈને બાકીની બધી કામગીરી કરી શકતા હોય. એટલે એવા થોડાક જાગવા વાળા અમારા જેવા છે ત્યાં લગી વાંધો નથી, આમાં પડકારા ઘુરકિયા કરે ત્યાં લગી બાકીના નિરાશ છે.
સુભાષભાઈ મારે હજી એક પૂછવાનું છે આમાંથી, પછી મને એ રસ છે આપણે પૂરું કરતા પહેલા, પછી આપણે ઓપન હાઉસ કરી દઈએ દસેક મિનિટ માટે, કોઈને કઈ પૂછવું હોય તો. તમે તમે કઈક પૂછવાના હતા તો એ પૂછી લો, ચાલો હું છેલ્લે આમાંથી વાત કરું. એક મેં પ્રશ્ન એવો લખ્યો છે મારા મનમાં ઘણા વખતથી છે, આપણે બહુ સાથે હોઈએ છીએ ને હું ચૂકી જવાય છે. જીવનને બહેતર સમજવા, જીવનને બહેતર પામવા કે જીવનને બહેતર જીવવા માટે સંદેહ અને શ્રદ્ધા એવા બે ઓપ્શન્સ, બે ફિલ્ટર છે, તો જીવન શેનેથી જોવું જોઈએ અથવા ક્યારે ફિલ્ટર બદલાવવા જોઈએ ને ક્યારે શું ન જોવું? આ સરસ પ્રશ્ન છે. સંદેહથી જોવું જીવનને કે શ્રદ્ધાથી? સંબંધને સંદેહથી તપાસું કે શ્રદ્ધાથી તપાસું? જગતમાં જ્યારે હું જગત સાથે ડાયનામિક્સ ઊભું કરવા બહાર નીકળું છું ત્યારે હેવ આઈ ટુ ડાઉટ ધેમ ઓર હેવ આઈ ટુ ટ્રસ્ટ ધેમ? આ એટલા માટે સરસ પ્રશ્ન મને લાગ્યો, તમે એમ કીધું ને કે ઘણા વખતથી ચૂકી જવાય છે. કેટલા વખત પહેલા મેં એક બુક લખવાની શરૂઆત કરી હતી, સ્પેશિયલ બુક, આર્ટિકલ વાળું નહીં, બુક જ જેને કહેવાય વિષયગત બુક. પછી પડતી મુકાઈ ગઈ અને એ તો રહી ગઈ. હવે તો એ કારણ કે એ કાગળો તો કામે ન આવે, કારણ કે એના રેફરન્સ પોઈન્ટ ફરી ગયા બધા. આ તો ઘણા વખત પહેલાની વાત છે, એટલે હજી હું નવો નવો લેખક, ઉગતો લેખક કહેવાય હું ને ત્યારે, નવોદિત. બરાબર, આપણે ટી શર્ટ પહેરીએ એટલે ઘણા નવોદિત જ લાગે છે કે આ ભાઈ હજી કંઈ બહુ મેચ્યોરિટી આવી નથી લાગતી. પણ ત્યારે મેં જે લખેલું ને એમાં મને એ આ ડ્યુઆલિટીનો કોન્સેપ્ટ મારા મગજમાં હતો કે આવું કોઈ લોકોએ સેલ્ફ હેલ્પ પુસ્તકો બહુ લખ્યા છે, યુ કેન વિન ને, યુ આર ધ વિનર ને, આમ તેમ એમ કરીને. પછી એક થિયરી પકડે, કોક એમ કે તમારે માસ્ટર થવું હોય તો બસ તમારે માત્ર એગ્રેશન ઇઝ અ માસ્ટરી, કોક એમ કે નહીં પીસ ઇઝ અ માસ્ટરી. હવે તમે કહો છો એમ જગત તો ડ્યુઅલ છે, કોન્ટ્રાડિક્ટરી છે. આ સંસાર જે રીતે રચવામાં આવ્યો છે ને એ સિંગલ લાઈન કે સિંગલ કલર છે જ નહીં, એટલે બે કહેવત છે, નવ બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વેચાય, તો કઈ સાચી? બરાબર, યસ. એટલે મારે પુસ્તક આ જ મુદ્દા ઉપર લખવું, બરાબર, કે દુનિયામાં કોઈ અલ્ટિમેટ થિયરી છે જ નહીં. આજે વેપલો ચાલે છે કે ફાઇનલ થિયરી અમારી પાસે આવો અને થિયરી લઈ ગયો, ડાયટની પણ નથી. કોક એમ કે આ સવારે આ ખાજો ને સાંજે આ ખાજો એટલે આમ થઈ જશે, એવું કોઈ અલ્ટિમેટ ડાયટ નથી. તમે કોક એમ કે ભાઈ ખવાય જ નહીં, કોક એમ કે ના ખવાય તો બધું જ, તો શું સાચું? રાઈટ, સંદેહ અને શ્રદ્ધા જેવું જ છે. અલ્ટિમેટલી માણસને જિંદગીમાં, આપણે જીવનનામા અને લાઈફલાઈનની વાત કરીએ છીએ, જિંદગીમાં ઉપરવાળાએ મોકલો છે, એનો ટેસ્ટ જ આ છે કે તમે કેટલા માણસ છો, તમે કેટલા જિંદગીને સમજ્યા છો, કે તમે આ પરીક્ષાના ઓપ્શનમાં તમે કયું ટીક કરો છો એના ઉપર આધાર રાખે. આની કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા જ નથી, આ કરાય કે આ ન કરાય. હું આવું માનું છું, હું તમને એમ નથી કહી શકતો કે હું તમારે આમ જ માનવું જોઈએ, બરાબર, પણ આની કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા નથી. દાખલા તરીકે મોદી સાહેબ બોલીને ખૂબ કામ કર્યું, એટલે એમની વક્તવ્યો આપણે જોઈએ છીએ, ચૂંટણી સભાઓમાં પણ એ આવે, વાતાવરણ ફરી જાય, પણ એમને તો એ આવડે છે પાછું ક્યારે ન બોલવું, બરાબર. અમુક વખતે તમે એમ કહો સાહેબનું કંઈ નિવેદન આવ્યું જ નથી, સાહેબ નિવેદન આપે, સાહેબ કહે કે લોકો ભૂલી જાય, જાય આપણે નિવેદન નથી દેવું, આપણે માથાકૂટમાં પડવું જ નથી. મારા જેવા હોય તો ઉત્સાહમાં આવીને બોલી જાય, બરાબર. એટલે એમને બંને વસ્તુ અપનાવી છે ને, કે સમય જોવાનો, આ સમયમાં બોલવા જવું છે બોલવાનું, ના આ સમયમાં નથી બોલવા જવું છે, આપણે કોઈ સ્ટેટમેન્ટ જ નહીં આપવાનું. લોકો પૂછી પૂછીને થાકી જાય. અમિતાભ બચ્ચન ફોર ધેટ મેટર, એ બોલવું હોય ત્યારે બોલે, ન બોલવું હોય ત્યારે કંઈ બોલે જ નહીં. તો આ સંદેહ અને શ્રદ્ધાના બે ખાના જે છે ને, એમાં હું એમ માનું છું કે પહેલા સંદેહ કરો, પછી તમને એ સંદેહની પૂર્તિ થાય કે ના આ સંદેહ કર્યો ને મને જવાબ આ મળ્યો, એટલે તમારી જે શ્રદ્ધા છે ને એ પાકી થાય, સિમેન્ટ જેવી થાય, ઓલી માટી જેવી હોય, થોડુંક પાણી પડે થોડુંક ધક્કો લાગે તૂટી જાય, કાચી હોય. સંદેહમાંથી જે પૂર્તિ થયેલી શ્રદ્ધા હશે ને પાકી હશે. એટલે જે લોકો અંગુલીવાલ બુદ્ધનો જે શિષ્ય થયો હશે ને, એ એટલો મજબૂત શિષ્ય થયો હશે જેટલો કદાચ આનંદ નહીં થયો હોય. કારણ કે અંગુલીમાલે પહેલા સવાલ પૂછીને પછી નક્કી કર્યું કે ના આ બુદ્ધ તો સાચો જ છો, આમાં બોલી શકાય એમ નથી. એમાં એક બીજું, અંગુલીમાલ જ કહો છો તો એમાં એક એવો સિદ્ધાંત પણ જઈ લાગુ પડે કે ટ્રાન્સફોર્મેશન અકર્સ એટ બોર્ડર, રાઈટ, રૂપાંતરણ કે પરિવર્તન છે ને એ સરહદ ઉપર જ આવે. મહારાષ્ટ્રમાં પ્રવેશવું હોય તો ગુજરાતની સરહદ ઉપર આવવું પડે. એટલે જ્યારે સમગ્ર તમારે ટ્રાન્સફોર્મેશન જોતું હોય ત્યારે અતિ ઉપર તમારે જવું જ પડશે. વાહ 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 વાહ, ક્યા વાત, બહુ સરસ વાત છે. એ મને રસેલ, મારો બહુ ગમતો પ્રસંગ છે, કદાચ જે મારા મોઢે જ સાંભળ્યો હોય તો હું એને વિસરાતા સૂર માટે માફી માંગુ. બર્નાર્ડ રસેલ નામનો એક બહુ જ રેશનલ થિંકર હતા ગત સદીમાં, સોરી
રસેલને કોઈ કે 91 વર્ષે કોઈએ પૂછેલું, કદાચ વિલ દુરા અને એરિયલ દુરાએ એને પૂછ્યું કે જીવન શી રીતે જીવવું જોઈએ, જીવન શી રીતે જીવવું જોઈએ, પ્રેમથી કે બુદ્ધિથી, એટલે મનથી કે હૃદયથી, આવું આડિયો એણે આપેલો રસેલને કે જીવન. તો રસેલ ખરું જીવન કોને કહેવાય, મૂળ તો સવાલ એ હતો કે ખરું જીવન કોને કહેવાય. રસેલે અદ્ભુત જવાબ આપેલો. રસેલે એવું કીધું કે ખરું જીવન એને કહેવાય કે જે પ્રેમથી પ્રયોજાયેલું હોય અને બુદ્ધિથી દોરવાયેલું હોય. એણે એણે એમ કીધું, એણે પોતે એણે સપ્લિમેન્ટ કર્યું કે જ્યારે હું મારા પ્રાધ્યાપક મિત્રો સાથે વાતો કરતો હોઉં ત્યારે એમ લાગે છે કે આત્મહત્યા કરી લેવી જોઈએ, જીવન નિરર્થક છે. પણ મારા માળીને, મારા ધોબીને, મારા મોતી સાથે વાત કરું તો એમ થાય કે જીવન તો જલસો છે. એટલે બે ફિલ્ટર છે અને આ બે, એટલે આ મારું પરસેપ્શન છે. પણ મને જયમાં જ રસ હતો એટલે જય પોતાનો જવાબ આગળ વધારે. હા, એટલે હું તો એમ જ કહું છું, એટલે ભારતની જો શાસ્ત્રીય પરંપરા એવી છે કે ડાઉટ પછી શ્રદ્ધા, એટલે કૃષ્ણ જે છે એ માની લો કે તમામ ડાઉટ પહેલા અર્જુનને ક્લિયર કરે. ગીતામાં જેટલા ડાઉટ એને કહેવા હોય કે એકનો એક ડાઉટ બે વાર કહેવો હોય કે બધા ક્લિયર થાય પછી જ આગળ વાત ચાલે. ઉપનિષદો પણ આ જ સિદ્ધાંત ઉપર રચાયેલા છે. અને ડાઉટ આપણે ભલે ગીતામાં જે શબ્દ છે સંશયાત્મા વિનશ્યતિ સમજો, પણ એટલું કહ્યા પછી પાછું કૃષ્ણ એમ નથી કીધું કે હવે કેટલાક સવાલ તારી પાસે છે. સંશયાત્મા વિનશ્યતિ ફૂલ સ્ટોપ, ગીતા પૂરી હાલો લડવા માંડો. આ કહ્યા પછી પણ પાછા જો સંશય હોય જેટલા અર્જુન નહીં તમામના જવાબ તો દીધા જ છે છેક સુધી. શું કામ? કારણ કે એને ખબર છે કે ભાઈ નિર્ણય તો માણસ અંદરથી કન્વિન્સ થઈ પછી લેવાનો છે, આપણી વાતો સાંભળી નથી લેવાનો. તો આ જે પરિસ્થિતિ છે ને એમાં હું એવું માનું છું કે સંદેહ અને શ્રદ્ધા, આપણે એમ માનીએ છીએ કે એકબીજાના દુશ્મન છે, એવું નથી. તમારી શ્રદ્ધા વધુ ને વધુ મજબૂત બનાવવા માટે સંદેહ કામની વસ્તુ છે. સંદેહ કરશો પછી તમને જવાબ મળશે ને પછી તમને થશે કે ના આ બરાબર જ છે, ઓફર છે બરાબર. સંદેહ નહીં કરો ને જે શ્રદ્ધા હશે ને ગમે ત્યારે તૂટી જશે, કોઈક પારકા સંદેહથી તૂટી જશે. કોઈ કેમ કે તમે આટલા વર્ષોથી આ સુભાષભાઈ ને સુભાષભાઈ સુભાષભાઈ કરો, તમને ખબર છે એના કરતા હારા એક ભાઈ છે. તમને એમ થાય કે આલુ આપણે આટલા વર્ષો સુભાષભાઈ ભેગા ફર્યા, હારા હતા 20 વર્ષ તો પાણી ગયા આપણે બરાબર. પણ સુભાષભાઈ ને ખોતરી ખોતરી ને પૂછી પૂછીને 5 જગ્યાએ સામે થઈને કે આ ન હાલે, આમ થોડું હોય, આમ કેમ હોય, એમ કરીને જે શ્રદ્ધામાં એ આરોપી છે ને એ પાકી થઈ ગઈ હોય. એટલે કોક મને એમ કહેવા આવે કે તમે એમ કે સુભાષભાઈ ની વાત કરો, હવે અમે ભાવનગરમાં જોયા છે એમ કહી, તો એમ કે ભાવનગરમાં કેવું, તમે ક્યાં ભાવનગર રહ્યા છો? એટલે એમ કહું ભલે તમે જોયા હોય ને, મેં જે જોયા સુભાષભાઈ ની તમે નહીં જોયા હોય, હું આવો જવાબ આપી દઉં. એટલે આ વસ્તુમાં હું એવું માનું છું કે એ વિરોધી છે જ નહીં. આ કેવું છે કે બાળક છે એનો એક ફોટો મૂકો, જુવાન છે એનો ફોટો મૂકો, વૃદ્ધનો ફોટો મૂકો. માણસ તો એક જ છે, ચહેરા 3 અલગ અલગ છે, પણ ખરેખર એકબીજાના વિરોધી નથી. અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ કેપ્ચર થયા છે. એટલે સંદેહ હતો એ પણ એક પરિસ્થિતિ હતી, એમાંથી શ્રદ્ધા થઈ પણ પરિસ્થિતિ થઈ ને એ શ્રદ્ધા ઉપર જો પાછો સંદેહ અંદરથી આવે તો સમજી લેવું કે પણ એક પરિસ્થિતિ છે. પણ અલ્ટિમેટલી અલ્ટિમેટલી મેં જોયું છે કે તમારે એક જગ્યાએ સંદેહ કરતા કરતા શ્રદ્ધાએ અટકવું જ પડે છે, યા ફૂલ સ્ટોપ આવી જ જાય છે. મને મારું એક પરસેપ્શન, જય ટાગોરનું એક બહુ અદ્ભુત વાક્ય છે કે ઇફ ઇટ ઇઝ ઓલ ઇન્ટેલિજન્સ, ઇફ યુ આર યુઝિંગ ઇન્ટેલિજન્સ ઓનલી ધ ડાઉટ ઓનલી, એવું ટાગોર કહે છે કે તમે માત્ર સંદેહ કે બુદ્ધિના આધારે જ જીવશો, ઇટ ઇઝ લાઈક યુઝિંગ એ બ્લેડ વિથ નો હેન્ડ, એટલે એક એવો અસ્ત્ર તમે વાપરો છો કે જેમાં હાથો છે જેની બંને બાજુ ધાર છે, બુદ્ધિ જ માત્ર વાપરશો. મારું મેં એનો મારો એક પ્રેક્ટિકલ રસ્તો એવો શોધ્યો છે જય, કે મારે જ્યારે જ્યારે સંબંધમાં, મૈત્રીમાં, પ્રેમમાં ચૈતન્ય ઉપર ભરોસો કરવાનો હોય, જીવન ઉપર ભરોસો કરવાનો હોય, ત્યારે હું શ્રદ્ધાથી જ ડીલ કરું છું. અને જ્યારે જ્યારે જગત સાથે, પદાર્થ સાથે ડીલ કરવાનો હોય, ત્યારે હું સંદેહથી ડીલ કરું છું. ક્યા બાત હે, વાહ, સરસ સરસ વાત. ઇફ આઈ એમ ડીલિંગ વિથ ધ ઓબ્જેક્ટ્સ, ઇફ આઈ એમ ડીલિંગ વિથ ધ કોમોડિટીઝ, ઇફ આઈ એમ ડીલિંગ વિથ ધ મટીરિયલ, આઈ વુડ ડાઉટ. અને જો મારે સામે ચૈતન્ય કોઈ ધબકાર સાથે, તો હું અચૂક રીતે આઈ વુડ ટ્રસ્ટ. ક્યા બાત હે, બહુ જ સરસ વાત, અદ્ભુત. ચાલો તમે મને એક નવો પાઠ આજે ભણાવ્યો બરાબર, ક્લેરિટી થઈ ગઈ. થોડુંક જેને કહેવાય ને ધુમ્મસ હતું એ પણ ઓગળી ગયું આમાં તો બરાબર. હું તો હમણાં બોલ્યો જ ને કે છેલ્લે તો શ્રદ્ધાના ચરણે જવું પડે, કારણ કે પરમેનન્ટલી સંદેહના મોડમાં તમે રહી નથી શકતા. એક બૌદ્ધિક રમત પણ મને સૂઝી છે, મિત્રોને એમાં હસવું આવશે, પણ ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. ઓશો આ મારી સમજ નથી, આવી જબરદસ્ત સમજ તો એ જ ગજાવાળો હતો.
રજનીશે એવું કીધું, કોઈકે એને પૂછ્યું કે આઈ મન આઈ કોઈકે આવીને એને એમ કીધું કે આઈ એમ 100% ડાઉટર. રજનીશને એવું કીધું કે હું 100% સંદેહવાદી જ છું એવું કીધું. આઈ એમ 100% ડાઉટર. એટલે રજનીશે કીધું કે આઈ ડાઉટ અબાઉટ ધેટ. પછી એણે પણ એણે જવાબ આપ્યો, એણે એમ કીધું કે ઇફ યુ આર ડાઉટિંગ 100% દેન યુ હેવ એ ટ્રસ્ટ ઓન ધ ડાઉટ. જો તમે સંદેહવાદી છો તો તમે 100% સંદેહવાદી છો, તો એનો અર્થ એમ થયો કે સંદેહ ઉપર તમને શ્રદ્ધા છે, એ કે તમે સંદેહવાદી નથી શ્રદ્ધાવાદી છો. એન્જેલ એન્ડ ડેમોન્સ નામનું પુસ્તક છે, તમને ખબર છે, ડેન બ્રાઉનનું, જેના ઉપરથી પિક્ચર બની ગયું છે, આખી સિરીઝ બની ગઈ છે, દા વિન્ચી કોડ ને. એમાં એક જગ્યાએ પેલો જે એનો હીરો છે એ એવું કહે છે કે ભાઈ ફાધર ચર્ચના ફાધર સાથે વાત થાય છે કે ફેઇથ ઇઝ અ ગિફ્ટ ધેટ આઈ હેવન્ટ રિસીવડ ફ્રોમ ધ ગોડ. એ એમ કહે છે ફેઇથ ઇઝ અ ગિફ્ટ ધેટ આઈ હેવન્ટ રિસીવડ ફ્રોમ ધ ગોડ. એટલે શ્રદ્ધા એક એવી ભેટ છે જે તમારી અંદર હોય પણ મારામાં તો ભગવાને કંઈ નાખી નથી. એટલે કે યસ બટ ગોડ ઇઝ ધેર. ફાધર એને એવો જવાબ આપે છે કે યસ એટલીસ્ટ યુ ટોલ્ડ કે ઇટ ઇઝ હેવન્ટ રિસીવડ ફ્રોમ ધ ગોડ, ગોડ ઇઝ ધેર, સો ધીસ ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. કે આ તો એમ કે છે ને કે મને તો ડાઉટ જ છે, મને ફેઇથની ગિફ્ટ મળી જ નથી, તો તને આ ગિફ્ટ મળી છે એમ. ગોડે તને એક ગિફ્ટ તો આપી જ છે, ખાલી આ તને લાગે છે એ ગિફ્ટ નથી આપી, બીજી ગિફ્ટ આપી. કોઈકે ટાગોરને પૂછેલું, કવિવર ટાગોરને કોઈકે પૂછ્યું કે આસ્થા તમે કોને કહો છો આસ્થા, એટલે ટાગોરે કીધું કે પરોઢ હોય અને પરોઢનો અંધકાર ઘેરો હોય, સવાર કર રાત કરતાય પરોઢ હંમેશા બહુ જ ઘેરી હોય. ટાગોરે કીધું કે પરોઢ હોય અને કોઈ પંખી નીકળી પડે કે સવાર પડશે એને આસ્થા કહેવાય. તો તમારામાંથી કોઈને સવાલ? આપણે કારણ કે ઠંડી ઘણી છે અને ભૂખાઈ થયા હશે લોકો, એટલે 7 વાગ્યાના બધા બેઠા છે, તો આઈ હા શ્યોર પ્લીઝ સર. અરે ના 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 ના, અમારા જૂના ભાવક છે પ્રભુ, એ તો કહું છું જૂના ભાવક છે એટલે તું બોલો. ત્રીજું કદાચ માઇક હોય તો જોજો, જો કે હવે બહુ જરૂર નહીં પડે, 15-20 મિનિટનો જ મામલો છે. યસ સંભળાય છે. પણ એ કાંતિભાઈ, જો તમે કહું કાંતિભાઈ નું ઇન્ટરવ્યુ લીધું ત્યારે બહુ ફેર નતું આ સ્ટ્રક્ચર માં, જોજો તમે ફરીથી જો એકાદ જોવા મળે તો. ત્યારે નહીં, ત્યારે નહીં, સંવાદ ના ઇન્ટરવ્યુ વખતે નહીં. મને સુભાષભાઈ તો ઘણા વખત થી જોયો છે. હું સ્લીમ એન્ડ ટ્રીમ છું ને, 2008 પછી. અરે થેન્ક યુ. ભટ્ટસાહેબ એક મિનિટ, હવે તમે આને જોવા છે એવું કહો છો, સુભાષભાઈ મારે હવે તમને નથી જોવા એવું, પ્લીઝ તમે. જીવન બરોબર કે ભાઈ આ મજા, એટલે એમ કે જો અત્યારે કોઈક આપણે રોનક ભાઈ એમ કે બધાને આઈસ્ક્રીમ ખવડાવીએ તો બધાને એમ થાય કે એના કરતા કોફી પીવડાવો ને યાર ઘરમાં ગરમ એમ, બેમાંથી કઈ નહીં કરે તમે ચિંતા કરો. બરાબર, આ તો હું તમને ઉદાહરણ આપું છું. બરાબર, પણ એટલે તમને કોકને એમ થાય કોફી આ કોફી કરાવજો એમ, કરાવવાના જ હોતો એમ, એટલે મેં પેલા ઘોડા થનગની પેલા લગામ મૂકી દીધી.
એટલે મારો કહેવાનો મતલબ એ છે કે શિયાળાની ઠંડી હોય ત્યારે કોફી પીવાની એક લિજ્જત છે, મધરાતે ઠંડીમાં, બરાબર, કે કાવો પીવાની લિજ્જત છે, કે કેટલાક લોકોને કંઈક બીજું પીવાની લિજ્જત આવતી હશે, એ આપણે કરી નથી, બરાબર. હવે તમે માની લો કે ગરમી છે તો અમે મિલ્કશેક પીવાની ઠંડુ લિજ્જત છે, કે ઠંડુ શરબત પીવાની લિજ્જત છે. હવે બંને લિજ્જતની પોતપોતાની બ્યુટી છે અને પોતપોતાનો માહોલ છે. એટલે તમે એકલા ફરો એની એક અલગ આગવી સ્પેશિયલ મજા છે, જે કઈ કોફીનો સ્વાદ અને મિલ્કશેકનો સ્વાદ એક સરખો નથી હોતો, યુનિક છે, યુનિક, બંને યુનિક છે. એટલે કેરી અને જામફળ વચ્ચે યુદ્ધ કરાવીને આપણે હું કેમ માથાકૂટ કરવી, એના કરતા બે જ્યારે મળે ત્યારે ખાઈ લેવા, અને મીઠા ન હોય પડતા મૂકવા. અને અને ક્યારેય તમે એવી જોયું કે કેસર કેસરને આફૂસ કેરી માર્કેટમાં હોય અને કોઈ ચીકુડીને તમે આંબો થઈ જતા નહીં જુઓ કોઈ દિવસ નહીં? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ગીતા આખું આખું ભારત ધમાલ કરે કે ગંગા જયંતિ, ગંગા જયંતિ, ગંગા દશેરા અને બધું કરે, કોઈ દિવસ નર્મદાનું કોઈ વેણ હલો હું ગંગા થઈ જાઉં એમ નહીં નીકળે. એટલે એવરીથિંગ હેઝ ઇટ્સ ઓન યુનિક બ્યુટી, ડોન્ટ કમ્પેર. એટલે બંનેની મજા છે, બંને લ્યો એમ. તમે ભેગા જાઓ એની એક જુદી મજા છે, એકલા જાઓ એની જુદી મજા છે, બંને મજાઓ અલગ અલગ છે. હું એમ નથી કહેતો કે ભાઈ સરખું જ છે, બરાબર, બંને લ્યો. બીજું કોઈ લાઠીમાં બાપુ એ હમણાં પ્રસંગ કીધો, અઠવાડિયે એને મારી કરતા સારી રીતે કીધો છે, હાચું કહું છું, કારણ કે સવાયું કરે બાપુ. બાપુ કથા કે ને મારી કીધેલી કથા તો સાહેબ સોનાની થઈ જાય, મને એમ થાય કે હું અકલ મોટો છું આવી સરસ રીતે મને ન આવડી. બાપુ તો બાપુની ગુણગ્રહિતા છે, મેં કાયમ જોયું છે કે કોઈનો વિચારી એમની પાસે તો એટલી કક્ષા છે અને આવડત છે કે એ પોતાના બીજા શબ્દોમાં ફેરવે ખબર ન પડે તમને, છતાં એ યાદ કરી કરીને એમ કે આનો શેર છે, આનો વિચાર છે, આની વાર્તા. ઉદારતાથી નામ બોલે, આપણે નામ ઉપર ચડી જવાની ટેવ છે કોઈના. જયભાઈનો સારો લેખ હોય તો એની ઉપર છાતી ઉપર ચડીને હું મારું નામ જોડું ને એનું ભૂસી નાખું, એની વચ્ચે આ એમનામાં છે એ તો વંદનીય છે. બહુ સમય છે એવું નથી લાગતું. સારું સારું, આઠ લીટીમાં કહી દઉં. યા સારું. એક વખત ઈશ્વરે એના દેવદૂતને કીધું કે મારે ભગવાન માણસ સામે પ્રગટ થવું છે, પૂછને એક બે જણને કે હું કઈ રીતે પ્રગટ થાવ તો તને ગમે. એટલે દેવદૂત આવ્યો એને એમ થયું કે બે છેડેના બે માણસોને પૂછું. પહેલાં એક સમ્રાટને મળવા ગયો દેવદૂત કે ઈશ્વર તમારી સામે પ્રગટ થવા માગે છે અને એના દર્શન દેવા માગે છે, તમારી કોઈ ઈચ્છા ખરી કે આ રીતે પ્રગટ થાય? હવે આ તો સમ્રાટ હતો એટલે ફૂલ ઓફ ઈગો, અહંકારથી ભરેલો. એ કે જાકમ જોળ હોય, જળહળાટ હોય, એવી જળહળાટની ભવ્યતામાં જ મારા ઈશ્વરને જોવાય. એટલે વીજળીનો એક જબરદસ્ત કડાકો થયો અને સામ્રાજ્ય અને સમ્રાટ ને દરબારીઓ બધું જ ભસ્મ થઈ ગયું. ઈશ્વરે દર્શન કરાવ્યા. પછી ખેડૂત પાસે દેવદૂત ગયો કે ઈશ્વર તમારી સામે, ગરીબ ખેડૂત, તમારી સામે ઈશ્વરને પ્રગટ થવું છે, તમારી કોઈ ઈચ્છા ખરી કે આ જ રીતે પ્રગટ થવાય? એ કે મારી કોઈ ઈશ્વર દર્શનની મારી કોઈ યોગ્યતા નથી, હું શું કહું તમને, પણ મને ગમે એવી વસ્તુઓમાં ઈશ્વર પ્રગટે તો મને ગમે. એ કે યાદી આપો. એ કે આ ડોલતા ડુંડામાં, આ ડોલતા વૃક્ષોમાં, આ વહેતી નદીમાં, આ ઉડતા પંખીઓના અવાજમાં ઈશ્વર પ્રગટે તો મને સમજાશે, અને હા મારા રોટલામાં, મારી થાળીમાં. વાહ વાહ વાહ, સુભાષ ભાઈ વાહ. યસ, આઈથી કોઈ બોલ્યો? યસ, હા બોલો બોલો, વાંધો નહીં, મને સંભળાય છે. તમારું જયભાઈ સંભળાઈ ગયું. યસ યસ, એ એને બરાબર જવાબ આપ્યો. રાઈટ, આઈ એબ્સોલ્યુટલી એગ્રી. રાઈટ, પણ આ જબરદસ્ત જવાબ છે એનો. યસ યસ, એટલે મૃત્યુ
મૃત્યુને માણી, હું જેને નસી સંભળાવું એના માટે ખાલી કહી દઉં કે આપણે ત્યાં જન્મને માણવાની પરંપરા છે, બર્થડે પાર્ટી ને એમ બધી, પણ મૃત્યુને માણવાની વાતો તો થાય છે પણ બધા માની શકે. હવે મૃત્યુમાં શું છે, એક પહેલું તો એ છે કે જોવાનું છે, આ બધું છોડીને જતા રહેવાનું છે. એ વિષાદ જે છે ને એ આ છે કે આપણે જતા રહેશું ને બાકીના મજાઓ કરવાના છે. બધાને મરવામાં જે વાંધો, ક્લાસિકલ વાંધો જે મરવા સામે છે ને એ આ છે કે મારે જતું રહેવાનું ને બાકીના બધા જલસા કરે, બરાબર. એક સાથે કોકોનો વલ્યો કે ગ્રહ ટકરાવાનો હોય ને આખો પૃથ્વીનો ગોળો જુડી જવાનો હોય તો કઈ બધાને બહુ વાંધો નથી આવતો. હવે જો લોકડાઉનમાં બધા સખણા રહ્યા કે હવે આપણે બેઠા છીએ, નમિતાભાઈ બેઠો છે, મુકેશ અંબાણી બેઠા છે, બધે બેઠા જ છે. જેવું લોકડાઉન પૂરું થયું બધા વાંકા ચૂકા થઈ ગયા, એમ આની પાસે આટલા આવી ગયા, નાની પાસે આટલા જતા રહ્યા, કારણ કે ઓલા તો બધા એક જ ઘરમાં લેંગા ઝબ્બા પહેરીને આટા મારવામાં જતા, બધા એક જ સરખા હતા, સમજાય છે. એટલે મૃત્યુમાં જે વિષાદ આવે છે એનું કારણ એક આ છે. બીજું કારણ ઇમોશનલ પણ છે. આજે કારણ જેમ વ્યક્તિને થઈને એમ આજુબાજુના સ્વજનોને, આપણે બીજાનું મૃત્યુ અનુભવીએ ત્યારે કે આપણે આમની સાથે, મેં કેમ કીધું કે મારા મમ્મી પપ્પાને મારે જે ભેગા દુનિયા ફેરવવી હતી એ રહી ગઈ. આજે રહી ગયું એ તો મૃત્યુ પછી પાછું તમે નથી કરી શકવાના. તમે એનો ફોટો ભેગો ફેરવી શકો, હવે એવી ટેકનોલોજી છે કે તમે એનો વિડીયો કે આ તે કેવું ભેગું, થ્રીડી ઇમેજ હાલો ને લઈ આવીને ભેગી ફેરવી દો. થ્રીડી ઇમેજ બાજુમાં ઊભી હોય પણ તમને ખબર છે કે આ થ્રીડી ઇમેજ કંઈ મારું સ્વજન નથી, આ તો ઇમેજ છે. એ કદાચ વાત પણ કરશે તો એ રેકોર્ડેડ વાત છે, એ કંઈ એકચ્યુઅલ વાત નથી કરતા, બરાબર. આપણે એમ નથી કહેતા કે હું ફરવા જાઉં છું, મોબાઈલ મારો કમ્પેનિયન છે, કારણ કે મોબાઈલ ડિવાઇસ છે, કમ્પેનિયન નથી. કમ્પેનિયન તો મોબાઈલમાં જે તમને ફોન કરે છે એ છે. તો આ વાત જે છે ને એના કારણથી, અધુરપને કારણે લોકોને મૃત્યુનો વિષાદ થયો. આ બે વસ્તુ. હવે પરંપરા આપણે ત્યાં છે, ભારતીય પરંપરામાં મૃત્યુમાં મીઠાઈ ખાવાનું એ છે. તમે વિચાર કરો, પરંપરા તો છે જ કે તમે મીઠાઈ. હવે એવા લોકો જોયા છે કે જે લોકો જેન્યુઇનલી એવું કે, મેં પોતે મારા પપ્પા ગુજરી ગયા ત્યારે એમને થાબડી બહુ ભાવતી, તમે થાબડી રાખેલી સરસ તાજી બનાવીને રાખેલી, લોકોને સંકોચ થાય તો મેં બોક્સમાં રાખેલી, શું ત્યાં ઉભો ઉભો ખાવામાં ઘણા સંકોચ થાય કે આપણે અહીં શોક સભામાં આવીને થાબડી ખાવાની, બરાબર, તો તે બોક્સમાં રાખેલી. હા એટલે કરવું જોઈએ. આપણે ત્યાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા, એ શું છે, વિસર્જનની જ શોભાયાત્રા છે ને, વિસર્જનનો મહોત્સવ છે, બરાબર. મોટા ભાગે તમે ભારતના મોટા ભાગના તહેવારોમાં તમે જુઓ, તહેવારો પૂર્ણ થાય ને વિસર્જનનો એક ઉત્સવ હશે. જય, એક મિનિટ વિશ્રામ લે, હું એમાં એક વાત ઉમેરું. સર્જન વિસર્જન સરસ શબ્દ છે. તંત્રવિદ્યામાં તો એક બેટા એવી એક સમજ છે કે સર્જન પછી આપણી આસક્તિ વધી જાય. કવિતા આવે ને કવિનું નામ ન હોય તો કવિનું ઓછું આવી જાય, ચિત્રકારને ઓછું આવી જાય, એટલે સર્જનની આપણી આસક્તિ ઊભી થઈ જાય છે, આપણી એક ઓળખ ઊભી કરીએ છીએ. તો સર્જનમાં આસક્તિ ન થાય એટલે એને વિસર્જન, ગણેશ મૂર્તિ મેં બનાવી પછી એનું વિસર્જન પણ હું કરી નાખું. એટલે એ ખરેખર ટાગોર એને નામ ક્ષાલન કહેતા. આપણે 18 સંસ્કારો કીધા ને, 18 સંસ્કારો કીધા છે હિન્દુ દર્શનમાં. 18મની એમ કહે છે કે એક 18મો એક 19મો સંસ્કાર છે એ નામ ક્ષાલન છે. નામ રચવાનું અને નામ ભૂસી નાખવાનું, વહેતું કરી દેવાનું. અને ના, હું મારે ખ્યાલે એટલું જ કહેવું હતું કે આ લાઈફલાઈન પુસ્તકમાં પણ એ પ્રકારનું લખેલું છે અને હું મારા જીવનમાંય શીખો છું અને બોલવામાં ઘણી વખત કહું છું અને આ બધાને કહું છું જેટલા, અને જે લોકો ભવિષ્યમાં સાંભળશે એને પણ, કે જ્યારે જીવતા હો ને ત્યારે બને એટલું ફૂલ જીવી લો. કારણ કે આપણે યુ નેવર નો, આજે મેં અફસોસોની વાત કરી, બીજાને થાય કે આપણને થાય, બંનેમાં તમે ફૂલ જીવશો ને તો થોડોક ઓછો થશે. જેમ આપણે કેમ કે ગવડા મા બાપ હોય તો ક્યારેક તો જતા રહેવાના છે, પણ આપણે એની ભેગા રહ્યા, સેવા કરી કે ખાવું ખવડાવ્યું પીવડાવ્યું ભેગી મજાઓ કરી તો જાય ત્યારે એટલો અફસોસ નથી થતો. કારણ કે આપણને પેલો અંદરથી સંતોષ થાય કે ના, આપણે એમનાથી એમની મજા આવી ને આપણને મજા આવી, એમનું કંઈ ખરાબ આપણે નથી કર્યું. પણ આપણે કંઈક બીજા દેશમાં જઈને પડ્યા હોય ને મા બાપ અહીં આટા મારતા હોય ને પછી અચાનક ગુજરી જાય ને પછી આપણે રડારોડ કરીએ, એમાં પેલો અફસોસ મોટો હોય કે આપણે તો ભેગા રહ્યા જ નહીં, ના તો જતા રહ્યા. આ મારો અનુભવ તમને કહું છું. એટલે તમે જીવો ને, હું જે ઘણી વખત બધાને કહું છું ને કે આ ક્ષણ જીવ લ્યો. આમાં સુભાષભાઈ એક લેખ લખ્યો છે, મેં એવું લખ્યું છે કે આનંદ કરી લ્યો કારણ કે તમે ધારો છો એના કરતા વધુ સમય વીતી ગયો છે. તમે ધારો છો એના કરતા વધુ સમય વીતી ગયો છે. એટલે હું હંમેશા એવું માનું કે કદાચ સોરી એ કહેવાનું હોય કહી દેવાનું. તમે એમ માનો છો કે આપણે પછી મળશું ત્યારે સોરી કહી દેશું. નિયમ તો એવો છે કે મારે ગુસ્સો કરવો હોય, મારે ધિક્કાર અભિવ્યક્ત કરવો હોય, એને પોસ્ટપોન કરો, પ્રેમ અત્યારે કરી દો. ઇફ આઈ વોન્ટ ટુ કન્વે ધ લવ ઇમિડિયેટલી,
અને એવરી અને જો હું પ્રેમ જ અભિવ્યક્ત કરા કરીશ તો એનો એક ફાયદો એ છે કે મોમેન્ટ બીકમ્સ ઇટર્નિટી, પળ જ શાશ્વતી બની જતી હોય છે, મરવાનો પ્રશ્ન જ આવતો. વાહ ભાઈ વાહ. બીજું કઈ? તમે તો જવાબ દેવાની ભૂમિકા એ છો. હવે પૂછો પૂછો. ઓડિયો બુક્સ નું કામ કરેલું છે. એક્ચ્યુઅલી સ્ટોરીટેલ નામની એક કંપની છે, ફોરેનની કંપની છે, જેણે ભારતમાં આવીને અલગ અલગ લેખકોનો સંપર્ક કર્યો, મારો કરેલો. અને મેં એમાં અલગ અલગ મિત્રો પાસેથી, મેં તો એક જ બુકમાં ખાલી એ લોકોનો બહુ આગ્રહ હતો તમારો અવાજ જોઈએ, એટલે એક બુકમાં થોડુંક બોલ્યો છું. બાકી અલગ અલગ લોકોએ 10 બુક છે. દાખલા તરીકે જૈવ બુક છે તો મેહુલ બુચના અવાજમાં છે, કારણ કે મેહુલ બુચને તમે જો સાંભળ્યો હોય નાટકોમાં અને ઇવન જાહેરાતોમાં, એમનો જરા કેઘૂર પહાડી અવાજ છે. એટલે મેં એવો આગ્રહ રાખેલો કે જૈવ એમની પાસે કરાવો. મેહુલભાઈ મિત્ર છે, તરત જ એમણે કરી દીધી. ખાતા રહે મેરા દિલ દેવકીએ કરી છે, જેએસ કે ધ્વનિતે કરી છે, પ્રીતકીએ સુખોય તુષારિકાએ કરી છે. એટલે આ જે જાણીતા નામો છે, અમુક અજાણ્યા નામ હોય છે, કે મારા માટે અજાણ્યા હોય, ક્યારેક લોકો માટે અજાણ્યા હોય, મને ખબર ન હોય, લોકોને ખબર હોય તો, પણ એમ બેલેન્સ કરીને કર્યું છે. પછી એમાં કંઈક કંપનીમાં ઉપર ફેરફારો થયા. આ તો કેવું હતું કે એમણે પૈસાય ચૂકવી દીધા બધાને, બરાબર, જેને ઓડિયો રેકોર્ડિંગ કર્યું એમણે, એટલે એવું નથી કે ચાલો ફેરફારો થયા એટલે કંઈ કોઈને આપ્યું નથી, પણ સંભાવ એ લોકો લોન્ચ નથી કરી શક્યા. એટલે મેં 2-3 રિમાઇન્ડર એ કર્યા કે તમે ન કરવાના હો તો મને આપી દો, હું કંઈક લોન્ચ કરી નાખું, બરાબર. પણ એમને કંઈક જે ઓપરેટિંગ જે બધું હતું એમાં ફેરફાર છે. હવે આઈ એમ અંડર કોન્ટ્રાક્ટ, એટલે મુશ્કેલી કેવી હોય કે તમને ખબર છે કે આ લોકો કરતા નથી, અને આપણે ઓલું મનોજ નેટ શ્યામલ અને જોની મસ્તાના નામનું એક પિક્ચર છે સુજીત સરકારનું, અમિતાભ, આખું પિક્ચર બની ગયું છે અમિતાભને લઈને. પછી મનોજ નેટ શ્યામલાને એમ કીધું કે સ્ટોરી મારી છે ને, મને એમ લાગે છે કે અત્યારે પિક્ચરમાં નથી લેવી. હવે લેખકના કોપીરાઇટ છે એટલે એને એ રિલીઝ જ થવા દો, પોતે બનાવતો નથી, એને બનાવવું જોઈએ ને. ધારો કે એમ કે ભાઈ આ હિન્દીમાં બની ગયું, એના કરતાં મારે ઇંગ્લિશમાં બનાવવું છે. 15 વર્ષથી હાલે છે અમને, 11 વર્ષથી. એ મણાગાંઠ એવી અમિતાભે ટ્વીટ કરેલી છે એકવાર એને ટેગ કરીને, પણ ખબર નહીં શું થાય. એટલે આવું થઈ ગયું છે, કોપીરાઇટમાં સલવાઈ ગયું છે એ વાત. હવે એ એનો ટાઈમ પૂરો થાય, એની ટર્મ પીરિયડ પછી જ થાય, અનલેસ કે એ લોકો પાછા અચાનક જાગે અને ફરીથી લોન્ચ કરી નાખે, બરાબર. એવું થાય, કારણ કે સિસ્ટમ બદલાય તો ક્યારેક એવું થાય કે નવો માણસ આવે એ પછી ચેક કરે કે આ બધું પડ્યું છે તો ચાલો રિલીઝ કરીએ. બીજું મેં પોડકાસ્ટનું નક્કી કરેલું છે કે આપણે ઘણું બધું બોલીએ છીએ એટલે એક વિડીયો વર્ઝન છે ને એક ઓડિયો વર્ઝન, તો ઓડિયો વર્ઝન તો મૂકી જ દેવાનું છે ને, એક માણસ જ રાખવાનો છે મૂકી દેવા માટે. એટલે એ થશે, સ્પોટિફાયનું જે તમે કહો છો ને તો એ થશે, કારણ કે જગત તો બદલાવાનું. મારી પાસે સીડીઓનો કેસેટોનો ખજાનો છે, તેથી સીડી આવી, એટલે આપણે કેસેટોમાંથી સીડીઓ કરાવી. હવે સીડી ડ્રાઈવ આવતી બંધ થઈ ગઈ, નથી લેપટોપમાં આવતી, નથી ગાડીમાં આવતી, સીડી ક્યાં સાંભળવી? એટલે જગત તો બદલાવાનું, તમારે બદલાવાનું છે, એની સાથે બીજો કોઈ છૂટકો જ નથી. એટલે બિલકુલ બિલકુલ તમારો મુદ્દો સાચો છે કે એક આખી જનરેશન છે એ જુદા સેગમેન્ટમાં સાંભળે છે, આવી રીતે બેસીને સાંભળવાનું તો સુરત છે. એમ કે છે કે એની પાસે બીજું વોલ્યુમની તૈયારી થઈ ગઈ છે, બરાબર છે ને? એટલે એ એ જો ભગવાનનો આશીર્વાદ, મા બાપના આશીર્વાદ, લોકોનો પ્રેમ, બરાબર. અને આ જે મેં કીધું ને કે ભાઈ હું પોતે માનું છું કે કોમ્યુનિકેશન ધિકારવા જેવી વસ્તુ નથી, ચાહવા જેવી વસ્તુ છે. એટલે જે લોકો સાથે કનેક્શન બનતું જાય બોલતા બોલતા લખતા લખતા, બરાબર, એ જેમ બાપુ એક રામકથાથી એક કનેક્શન ઊભું કર્યું. આપણે કંઈ કર્યું છે કે આપણે કંઈ મોટું પરાક્રમ નથી કર્યું, આપણે લાખો લોકો સુધી બાપુએ રામકથાથી એક આખું કનેક્શન ઊભું કર્યું, હું તો કેટલાક 1000 સુધી જ પહોંચ્યો છું. તો એ એ થયું છે એટલે, પણ મને ખબર છે કે એ પરમેનન્ટ નહીં રહે, એ તો હું સતત એનું રખોપું કરું છું એનર્જી આપીને. એટલે કે પુસ્તકો આવા બનવા જોઈએ, એની ડિઝાઇન આવી હોવી જોઈએ, એનું પ્રેઝન્ટેશન આવું હોવું જોઈએ, એનું ટાઇટલ આવું હોવું જોઈએ, એમાં કલર આવો હોવો જોઈએ, એનું બુક પૃષ્ઠમાં ફોટો આવો હોવો જોઈએ, અંદર લેખ ભેગો આ ફોટો હોવો જોઈએ. એમાં તો ટાઈમે બનતા નથી, જો ડોનકને એની ઉઘરાણી આવે કે ભાઈ ક્યારે રિપ્રિન્ટ, એવું રિપ્રિન્ટમાં હમણાં જય હોની 10મી એડિશન 10 વર્ષ પૂરા થયા,
તેની નવી એડિશન રિપ્રિન્ટ હતી. મેં કીધું ને હવે ટાઇટલ ફેરવીએ, હવે લોકોને એમ લાગે કે ભાઈ 10 વર્ષ થઈ ગયા આ બુકને, હવે ઇન્વિટ ટાઇટલ ફરીથી નથી આપવું 10 વર્ષે, તો એમાં નવું ટાઇટલ બને. તો એવું ઇન્વેસ્ટ કરું છું, પણ મને ખબર છે કે પરમેનન્ટ નહીં થાય. આ આ તો પેલું જે આખું પૂર છે મોટું, એની સામે આપણે દરવાજો અને ભોગળ ભીડીને બેઠા છીએ, પણ એક દિવસે તો એ ભોગળ તૂટી જશે. પણ જૈની જૈની ફરિયાદને હું અટકાવું છું વિથ ઓલ ડ્યુ લવ ટુ હિમ. કાયમી નથી થતું, કાયમી થયું હોત તો એ ખડક થઈ ગયો હતી, કવિતા નો રહ્યો હતો. ખડક 3000 વર્ષ ટકે, અને સર ધેર ઇઝ નો બ્યુટી. અને ગુલાબ સાંજે કરમાં ચાય, અને ધેર ઇઝ બ્યુટી. એટલે વિચ ધ થિંગ વિચ ઇઝ પાસિંગ અવે, જે પાસિંગ અવે, હેઝ ઇટ્સ ઓન યુનિક બ્યુટી. આજે એનું પુસ્તક પૂરું થઈ જશે એટલે કાલે એક બીજું વોલ્યુમ વિથ ફ્રેશ આઈડિયાઝ આવશે. એક જ પુસ્તક ભગવદ્ ગીતા બની જશે તો પાઠ થશે, એની મોજ છે જે નવા નવા વિચારની, એ જુદી છે. ટ્રુ. અને તમારે તમારી જાતને જ ચેલેન્જ કર્યા રાખવી પડે, હું એમ માનું છું. કોઈ પણ ફિલ્ડમાં, નોટ ઓનલી ઇન રાઇટિંગ, કોઈ પણ ફિલ્ડમાં તમે કોલેજમાં ભણાવતા હો તો પણ, સ્કૂલમાં ભણાવતા હો તો પણ, તમે ઇવન જીવન જીવવામાં પણ, તમે પછી સતત એનું એ કરો. એમ પછી હું દાખલા તરીકે ઘણી વખત મને કોઈક ભાવી જાય વસ્તુ કે રેસ્ટોરાં ગમી જાય તો હું ત્યાં જાઉં, પછી કોકવાનું જાણી જોઈને નવા રેસ્ટોરાંમાં જાઉં ડેલિબરેટલી, તો તમને ખબર પડે ને કે ભાઈ આ કંઈક નવી જગ્યા છે, આ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, આ વધારે સારી છે. અમે જઈ ખીજાય એટલે નહીં કર્યું, બાકી હું કેટલાક પેસેજીસ ને બધું જૈના પુસ્તકમાં બુકમાર્ક કરીને લાવ્યો હતો. આપણે બીજો કાર્યક્રમ એના માટે કરશું. એટલે એક્સ્ટ્રાઓર્ડિનરી પરસેપ્શન્સ, એક સાથે ઠોકબંધ અનુભવો. એક કાલે તો અમે બેમાંથી એકઈ નહીં હોય, એટલે અમે અહીંથી પાછા બીજી જગ્યાએ જવાના છીએ, ઉડી જવાના છીએ. સુભાષભાઈ ભાવનગર જશે, હું રાજકોટ જવાના છું, અને મારે પાછું રાજકોટથી યાત્રા ચાલુ છે. અને મને ગમે છે આ યાત્રા કરવી, કંઈ મારે કંઈ એમ સજા નથી કરી, કોઈ બંદૂક રાખીને મને નથી કહેતું જાઓ ભાષણ કરી આવો. અરે ના ના, આપણે હું તો બહુ રમૂજથી જ લેતો હોઉં છું. એટલે જેન્ડર ન્યુટ્રલ ગાળો, હું એમ કહું છું શાકાહારી અને જેન્ડર ન્યુટ્રલ. એટલે તમે અમદાવાદમાં જીએલએફમાં પહેલું પિરિયડ અમેરિકા જતા તે પહેલા તમારું લેક્ચર એનું જ હતું ને? હા, એ મેં સવાલ પૂછાડો હતો, આનો જ સવાલ પૂછાડો હતો. પણ એ છે છે, હકીકત છે. કારણ કે આપણે જો મોટાભાગની ગાળો મા બહેનની હોય તો એ તો ખરેખર તમે આમ જુઓ તો તમે અપમાન કરો છો ને એક જેન્ડરનું, પર્સનલી પર્ટિક્યુલરલી ટાર્ગેટ કરીને. તો તમે આવો, હું બે દાખલા તરીકે એક શબ્દ બનાવ્યો છે, વંદા વિષ્ટા. વિષ્ટા એટલે મળ, બરાબર, અને સંસ્કૃતનો શબ્દ છે, અને વંદો તો વંદો જ છે. એટલે આપણે કોકને કહીએ કે વંદા વિષ્ટા, તો એક બે વખત તેને એમ થાય છે કે વખાણ કહી રહ્યા છે. એટલે એ એનો એટલે સત્વશીલ અપશબ્દો. એટલે ફેમિલી સાથે માણી શકો એવા, બરાબર, સહકુટુંબ. અને એટલે આપણે ત્યાં ગીતામાં પણ એક વખત કૃષ્ણએ દંભી લોકો માટે કે જે મનમાં ભોગની ઈચ્છા ધરાવે, અને પછી ખોટો ખોટું બોલે, જે એસ કે છેલ્લે પાને જ શ્લોક પૂછ્યો છે, બરાબર, મૂઠ શબ્દ વાપરો જ છે, મૂઠ, બરાબર. હા, એટલે એટલે એમાં કઈ કૃષ્ણએ જરાય શબ્દોની ચોરી નથી કરી, જે હું કહેવાનું ત્યાં હું કીધું છે, મૂઠ કહેવાનું હતું ત્યાં મૂઠી કીધું છે. એટલે લોકો ગાંધીજીને વાંચ્યા નથી, ગાંધીજી મારી જેમ દેશી કાઠિયાવાડીના એક્સપર્ટ હતા. એકવાર કોઈ એમને પૂછ્યું સ્વદેશી બાબતમાં, એમ એમ ગાંધીજીને એમ કીધું કે તમે તો અંગ્રેજી સરસ બોલો છો, ને તમે ફલાણી વસ્તુ જે વાપરો છો એ તો અંગ્રેજોએ બનાવેલી છે. ગાંધીજી એટલે એને ફિલોસોફી સમજાવવાનો મૂડ નહીં હોય ત્યારે, નહીતર બાપુને તો રસ હતો બધાને સમજાવવામાં. એટલે ગાંધીજીએ એને જે જવાબ આપ્યો, ક્લાસિકલ માધવભાઈ લખેલો છે, ગાંધીજીનો અક્ષરધામ છે, કે સ્વદેશી એટલે બાપના કૂવા બુડી મરવું એમ નહીં. આ કૂવો મારા બાપાએ બનાવ્યો એટલે મારે મરી જવું છે કૂવાની અંદર ડૂબકી મારીને, એને સ્વદેશી ન કહેવાય. વિનોબાજી એવું જ કીધું કે મૈત્રી ડૂબતા સાથે ડૂબી જવામાં નથી, સ્વયં બચીને એને બચાવવામાં છે. પણ એ તમને હું બહુ નિખાલસ સાથે કહું કે એ તમારી આઈડેન્ટિટી ન બનવી જોઈએ. એટલે તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે હું કઈ સતત આનંદ કરી રહ્યો, બરાબર, એ એકાદ બે વાર કરું પછી એવું લાગે ત્યાં એ વ્યક્તિને રવાના કરું, બરાબર, કે આ ભાઈ એને, કારણ કે એના માટે એ રોજનું કામ છે, આપણા માટે આ રોજનું કામ નથી. એટલે મને ઘણા મિત્રો કહે કે તમે બહુ
ગુસ્સે થઈ જાવ. મેં કીધું ગુસ્સે થનારો માણસ કઈ સતત બે ટાઈમ લખી ન શકે, ગુસ્સે થનારો માણસ કઈ સતત અલગ અલગ જગ્યાએ જઈને બોલી ન શકે. હું તમે માનો છો, તમે એને બહુ સિરિયસલી લ્યો છો, એમ હું એને સિરિયસલી લેતો જ નથી. બરાબર, તમે મચ્છર વચ્ચે બેઠા હોત, બેઠા બેઠા તમે એમ એટલું તો નક્કી કરો ને કે આપણે મચ્છર કરડે નહીં, એના માટે ચાર પાંચ મચ્છર મારીએ. બરાબર, કે આપણી આજુબાજુ ન આવવા જોઈએ, દુનિયામાંથી મચ્છર નેસ્ત નાબૂદ થઈ જાય એવો તો કોઈ હજી વિજ્ઞાન ક્રાંતિ નથી કરી, મચ્છરો આવતા જ બંધ થઈ જાય પૃથ્વી ઉપર. બરાબર, પણ મને કરડે નહીં એટલા પૂરતા તમે ટપ 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 કરો કે ન કરો, અથવા તો ઓડોમસ ગોતવા નીકળો. બરાબર, એટલે આપણે આટલું જ કરીએ છીએ, આનાથી વધારે નહીં. લોકલ ઘટના છે, ગ્લોબલ નથી બનાવીને. એને કારણે મૂળ તમે ઓબ્ઝર્વ કર્યું હશે, મોટાભાગના લોકોને આવી ટેવ હોય છે. આ ખાસ સોશિયલ નેટવર્કમાં ઘણા યુવાનો હશે એને કહું છું કે પછી એનો સ્ક્રીનશોટ લે, પછી એની એક પોસ્ટ લખે કે મને આને આમ કીધું, મેં આને આમ કીધું, મેં આને. હું કોઈ દી માથાકૂટમાં પડતો જ નથી. તમે મચ્છરને માર્યા પછી કંઈ મચ્છર મારી એ સિંહ નથી કે ઓલા જૂના જમાના રજવાડા હાથમાં બંદૂક બંદૂક લઈને ફોટો પડાવતા કે મેં આજે આ સિંહનો શિકાર કર્યો, મેં આજે વાઘનો શિકાર કર્યો. એ કહેતો ને સિંહ વાઘ છે, મચ્છર છે, એ કેટલા મરી ગયા એ જોવાનું ન હોય, તમારે આગળ હેલે રાખવાનું હોય પછી. એટલે હું મારી પોસ્ટ મૂકું કે જે મૂકું એમાં રોજ નવી વાતો જ બીજી હોય છે. એમાં કંઈ એવું નથી હોતું કે હું કાલે જે ઘટના બની એના ઉપર નિબંધ લખવા બેસું, પછી પાછા એના સ્ક્રીનશોટ લઈને 10 મૂકું કે જો પેલા આને મને એમ કીધું હતું. આવું કરતા હોય એવા એક બે મિત્રો મને રોક્યા છે કે ભાઈ આમાં તમારો સમય બરબાદ ન કરો. તમારે કોઈ પણ માણસને જવાબ નહીં દીધો, વાત પૂરી થઈ ગઈ, મગજમાં નથી સંઘરવાનો જવાબ, તો તમારા મગજમાં બે ગીત નહીં આવે, કોઈ ફિલ્મની વાર્તા નહીં આવે, તમે નેટફ્લિક્સ ઉપર કે મૂવી ઉપર જઈને કંઈ જોઈ નહીં શકો. તો ઘણું સરસ સેશન રહ્યું, પણ હવે બધાને એટલી જીવદયાના ભાગરૂપે પણ જમી શકે આજની રાત, એટલા માટે તો છૂટા કરવા જોઈએ આપણે. હા, એની મજા છે ને, આ બેઠક થિયેટરની મજા છે. તમને એવું લાગે કે ડાયરો ચાલે છે ને સંવાદ ચાલે છે. અનુભવ પણ જુદા હતા બેટા, અને હું ખાતરીથી કહું અનુભવ કરનારો પણ દરેક વખતે જુદો હતો. ફટાફટ ચાલો આની જેમ જ રેપિડ ફાયર. અલગ અલગ લેંગ્વેજમાં પ્રેમ એટલે નહીં, હું તો બહુ મારી ભાષામાં તો પ્રેમની મેં વ્યાખ્યા ઘણી વાર રિપીટ કરીને કીધી છે, આપણે અમરંગના પ્રોગ્રામમાં એ જ કીધી હતી મુકેશભાઈના. બરાબર, કે તમારો અહમ ઓગાળવો એનું નામ પ્રેમ, તમે બીજાની પ્રાયોરિટી તમારી પ્રાયોરિટીથી ઉપર મૂકો એનું નામ પ્રેમ. પછી ગમે તેને મા બાપને સંતાનો હોય, પતિ પત્ની હોય, પ્રેમી પ્રેમિકા હોય, સ્ત્રી, ઇવન પ્રાણીઓ, તમને તમારો કૂતરો વાલો હોય ને તમે એની પ્રાયોરિટી તમારી પ્રાયોરિટીથી ઉપર મૂકો, ને તમારો કૂતરો તમારી પ્રાયોરિટીને એની પ્રાયોરિટીથી ઉપર મૂકે, તો એ પરસ્પરનો પ્રેમ. એટલે મારમન પ્રેમ એટલે જગતમાં જે કંઈ જીવે છે, જે કંઈ ધબકે છે, એ બધો જ મારો વિસ્તાર છે એવી પ્રતીતિ. વાહ 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 વાહ. આ રેપિડ ફાયર નથી, આ તો હેલું ગયું. માણસ વસ્તુ માત્રનો માપદંડ છે એ વાક્ય જ એટલે છે કે માપનાર માણસ જ ન હોય તો વસ્તુ માત્ર રહેતી જ નથી, વસ્તુ માત્રને જોનાર માણસ જ છે અને એની ચિંતા કરનારો એ માણસ છે. બરાબર છે, એટલે માણસ જ માપદંડ હોય. આ કાર્યક્રમ કેવો લાગ્યો એનું મતદાન તમે બાર ઉભા રહીને કરો તો કેવું થાય, એવું જ છે. યસ, ક્વિક ક્વિક, જરાક મોટેથી બોલવું પડશે દોસ્ત.
સાહિત્યકારને માણવું નથી, એને બીજાને માણવાનો પણ આઈડિયા છે. ઓલો જે સાદો પ્રવાસી છે એ તો 100% આનંદ લેશે, કારણ કે એને કહેવું જ નથી. બિલકુલ સાચું, સાહિત્યકાર તો ડિવાઇડેડ આ બર્ડન છે વો દોસ્ત. બિલકુલ, મારે પોતાને ઘણીવાર એવું થાય કે હું જ્યાં ગયો હું ત્યાં મને એ મનમાં બેકઅપ ધ માઇન્ડ હોય કે આનો આર્ટિકલ આપણે કરવાનો છે કે આનો ફોટો આપણે પાડીને મૂકી દેવાનો છે. એટલે 15% તમારો આનંદ છીનવી લે એ બર્ડન. 15% છે વર્ષો થોડોક વધારે ફોર્સફુલ છું એટલે 15%, બાકી 50% છીનવી લે. એટલે સાહિત્યકાર છે ને, સાહિત્યકારનો જય. હા, એ અમારે શરૂઆતમાં અમે વાત કરી. એટલે સાહિત્યકારનો પ્રવાસ તો હાચું કહું તો બેઈમાની છે, પ્રવાસ છે જ નહીં. પ્રવાસ તો ખરો ઓલો કોમન માણસ કરે જ છે, કારણ કે એની ડિવાઇડેડ માઇન્ડ જ નથી. સાહિત્યકારને તો કે લખવું જ છે, એટલે જ્યારે જે પડે હું નક્કી કરું કે કોઈ અનુભવ મારે ક્યાંક કહેવો છે, એટલે અડધું તો થઈ જ જાય છે, એ 50% જ આનંદ રહેશે. એટલે ઇફ યુ વોન્ટ ટુ, એટલે અંગ્રેજીમાં તો એક એવી કહેવત છે કે જીવનનો કે માર્ગનો આનંદ શું છે એ જાણવું હોય તો સસલાને પૂછતા નહીં કાચબાને પૂછજો. ઘણા બધા હોય છે, હું તો જો બહુ નિખાલસ છું કે કેટલાકને હું વાંચવા માટે રાહ જોતો હું, જેમ કે એડમ ગ્રાન્ટ કે એવા બધા જે લેખકો છે અલગ અલગ પ્રકારના, એમને હું વાંચવા માટે. જેને ઓટોગ્રાફ સુભાષભાઈ ના કરાવો હું જવાબ આપું ત્યાં લગી શરૂ જ કરજો. એટલે ખાસ કરીને બીજું કઈ નહીં, ઠંડીમાં તમે બધા ભૂખા ન રહી જાવ એની મને ચિંતા છે. અહીંયા આપણે ભોજન સમારંભના સ્પોન્સર ગોતી લીધા હોત આવી ખબર હોત તો પહેલા, બરાબર. તો હું એવી રીતે કે અમુક લોકો જે મને લેખકો ગમતા હોય કે એવી વ્યક્તિઓ મને ખબર હોય કે અહીં સરસ મજાની કોટ્સ આવશે, કંઈક કંઈક સરસ મજાનું ઓબ્ઝર્વેશન આવશે. હવે એવું કંઈ જરૂરી નથી કે મોટો માણસ હોય. દાખલા તરીકે મયુર સોલંકી નામનો એક યંગ છોકરો છે જે ડૉક્ટરનું ભણીને હમણાં ડૉક્ટર થયો, તો એની પોસ્ટ રસથી જોતો હું, એમાં મને મજા આવે એની વાંચવાની. હવે એમાં એક નથી, એવા તો અનેક છે, આ તો સમય નથી એટલે મેં ટૂંકમાં પતાવ્યું કે ભાઈ એક મયુર છે. એવા એવા લોકોને હું રાહ જોતો હું. પછી અમુકમાં પોસ્ટમાં કેવું હોય કે એક સારા ફોટોગ્રાફર હોય તો એ સરસ ફોટોગ્રાફ મૂકવાના હોય, એટલે એ જ મૂકે, બીજું કંઈ ના મૂકે, તો એ જોયા કરું, બરાબર. અમુક હીરો હિરોઈન હોય તો એ તો પોતાના બધા સરસ સરસ ફોટા અલગ અલગ કોસ્ટ્યુમમાં મૂકે, તો આપણે તો એને એ રાહ જોઈએ કે હવે આને ફોલો કર્યા છે તો કાલે નવા 5 ફોટા મૂકશે. એટલે બધામાં હું તો માણું છું, મેં એકેય કલર એવો નથી રાખ્યો કે આને માણવાનો નહીં, આ જ માણવાનો. એમ સ્પીચે માણવાની, સૌંદર્ય માણવાનું, શિખામણે માણવાની, જ્ઞાને માણવાનું, બધું માણવાનું. જીવન બધા કલરમાં આવે છે,